હલો એવરી કેમ છો બધા સ્વાગત છે બધાનું યુવા પરિષદની યુટ્યુબ ચેનલ પર તો આપણે એક સરસ મજાના મેગા લેક્ચર ગણિતના મેગા લેક્ચર સાથે લાઈવ થઈ ગયા છીએ ટોટલ બે દિવસ ચાલશે આપણો મેગા લેક્ચર ને બે દિવસમાં આપણે મેક્સિમમ ક્વેશ્ચન કરવાની કોશિશ કરશું દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ ઇવનિંગ સ્વાગત છે બધાનું ગુડ ઇવનિંગ ઓલ તમે તમારા ફ્રેન્ડ્સ જોડે આપણા આ ક્લાસની લિંક શેર કરી શકો છો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાઈવ જોડાઈ શકે ચાલો ગુડ ઇવનિંગ બધાને લાઈવ લેક્ચર છે આપણો તમને બધાને વોઇસ ને વિડીયો ક્લિયર આવતા હશે એક વખત ખાસ કન્ફર્મેશન આપી દેજો ત્યારબાદ આપણે આપણા લાઈવ સેશનની શરૂઆત કરીએ અને આગળ વધીએ સરસ ઓકે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ બધાને ચાલો તો આપણે આગળ રીઝનિંગનો એક લાઈવ લેક્ચર લીધો છે એમાં બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો આઈ થિંક ટ્વેન્ટી વન થાઉઝન્ડ વ્યૂઝ અત્યારના જે મેં જોયું છે કદાચ સવારના જ જોયું હતું તો જો તમે રિઝનિંગનો લેક્ચર ન જોયો હોય તો ખાસ એ પણ તમે જોયા આવજો એને થોડા દિવસો પહેલાં જ હતો પાંચ કલાકનો ટોટલ લેક્ચર છે બહુ સરસ મજાનું આપણે યસ રીઝનિંગ કમ્પ્લીટ કરાયું છે ઓકે તો એ પણ એક વખત જોઈ લેજો ઓકે અને આજે આપણે જેમ રીઝનિંગ ભાઈણા એવી જ રીતના આજે આપણે મેથ્સ ભણવાના છીએ સર ઓફલાઈનમાં બિલકુલ લેક્ચર પૂરો થાય પછી અપલોડેડ જ રહેશે લેક્ચર તમે પાછળથી પણ જોઈ શકો છો પણ લાઈવ જોવાની કોશિશ કરો કેમ કે તમારું પણ લાઈવ જ કમ્પ્લીટ થઈ જાય વ્યવસ્થિત રીતે તો તમારે પાછળથી જોવો નહીં લેક્ચર ઓકે ટોટલ બે લેક્ચરમાં હું ટ્રાય કરીશ મેક્સિમમ ચેપ્ટર કવર કરવાની જો એવું લાગશે કે ભાઈ હજી આપણે એકાદો લેક્ચર લેવો પડશે તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી આજના લેક્ચરમાં ટોટલ છ ટોપિક મારે કમ્પ્લીટ કરાવવા છે છ ચેપ્ટર તમને આ છ ચેપ્ટર છે ને એને મેથ્સનો પાયો કહેવાય બેઝિક મેથ્સ કહેવાય તમારે મેથ્સ ભણવું છે તમારે મેથ્સ ભણવું છે તો આ છ ચેપ્ટર તો ભણવા જ જોશે બરાબર આ છ ચેપ્ટર આવડતા હશે તો જ આગળ વધી શકો બાકી તમે આગળ મેથ્સ ભણી શકો નહીં સાહેબ કયા છ ચેપ્ટરની તમે વાત કરો છો તો હું વાત કરું છું મેથ્સના બેઝિક છ ચેપ્ટર ઓકે કયા કયા છ ચેપ્ટર આવશે તો પહેલું આપણે આજે ભણશું વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ બીજું આપણે ભણશું સંખ્યા પદ્ધતિ પછી આપણે ભણશું રૂપ પછી આપણે ભણશું દશાંશ અપૂર્ણાંક અને પછી આપણે ભણશું ઘાતાંક અને કરણી અને પછી આપણે જોશું લસા અને ગુસા છ ટોપિક કેટલા ટોપિક છ ટોપિક આ છ ટોપિક આજના સેશનમાં તમને જોવા મળશે ઓકે ચાલો તો તો ખાસ તમે જોડાયેલા રહેજો મારે આ નહીં કરું મેન્ડ્સ તો બીજું ભુલાઈ જાય ના કરાય અચ્છા તો એવું કોઈ નહીં બને તમને કોઈ વસ્તુ નહીં ભુલાય તમને ઉલટાનું એવું થશે કે વાહ આપણે ભુલાઈ ગયું તું અને એ હવે યાદ આવી ગયું હે ને તો મજા આવશે તમને કેમ કે શું કે ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ શરૂઆતમાં આવી બધી વાતો કરવાવાળા વિદ્યાર્થીઓ જ આખો લેક્ચર લાઈવ જોવે છે બરાબર તો એવા વિદ્યાર્થીઓ પર ભરોસો ના કરવો અને લાઈવ લેક્ચર તમારે જુઓ યસ આ છ ચેપ્ટરમાંથી બે ત્રણ માર્ક્સનું નહીં હું ટેટની વાત કરું ને તો છ ચેપ્ટરમાંથી ઘણું બધું તમારે આવશે ઘણું બધું આ છ ચેપ્ટરમાંથી ટોટલ પાંત્રીસ પ્રશ્નો હશે એમાંથી મોટા ભાગના પ્રશ્નો તમને આ છ ચેપ્ટરમાંથી જોવા મળશે અને આવતીકાલે આપણે બીજા ચેપ્ટર કરશું ઓકે તો યસ આજે આપણે આજે આપણે એકદમ સર તમે મસ્ત ટ્રીક કરાવો છો થેન્ક યુ આજે આપણે એકદમ બેઝિકથી જોશું બરાબર એવું કાંઈ નહીં સમજતા કે ભાઈ મેગા લેક્ચર છે તો સાહેબ ફટાફટ ફટાફટ ઉડાડશે અને સાહેબ પેન વગર કરી દેશે આપણે બિલકુલ પેનનો ઉપયોગ કરીશું પણ પેન વગર થતા હશે પ્રશ્ન પેન વગર જ કરશું તમે ગમે તે ગયું હે ને તો આગળ વધશ શરૂઆત કરતા પહેલા એક મારું નાનું એવું ઇન્ટ્રોડક્શન કેમ કે કદાચ એવું પણ બની શકે કે કોઈ વિદ્યાર્થી મને ન ઓળખતા હોય તો મારું નામ કૃણાલ ભોજીયા છે મેં એન્જિનિયર છું એટલે થોડું ઘણું મેથ્સ મને આવડે છે સેન્ટ્રલની ઘણી બધી મેં એક્ઝામ આપેલી છે પાસ પણ કરેલી છે તો તમે મારી ઉપર એક વિશ્વાસ કરી શકો છો કે હું તમને સારું જ ભણાવીશ અને ગણિત રીઝનિંગ મારા વિષયો છે તો તમે એ બાબતે નિશ્ચિંત રહો તમને અહીંથી જે કંઈ જે કંઈ પણ ભણાવવામાં આવશે એ એકદમ પરફેક્ટ અને એકદમ એક્ઝામ ઓરિએન્ટેડ જ ભણાવવામાં આવશે ઓકે આખું મેથ્સ ટ્રાય કરશું આપણે છ થી આઠની બુકના મેજર ચેપ્ટર આપણે લેવાની ટ્રાય કરશું બિલકુલ જમીને આવ્યા છીએ ઓકે જો હજુ તમે યુવા ઉપનિષદની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ખાસ તમે કરી લો કેમ કે અત્યારના તો જબરદસ્ત ઓફર ચાલે છે એસી ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે પ્લસ તલાટીની એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓ આપણી પાંચ મોક ટેસ્ટ પરચેસ કરી શકે છે આપી શકે છે જેમાંથી એક ટેસ્ટ આપણી થઈ ગઈ છે ચાર બાકી છે જે તમે આપી શકો ગણિતનો મારો કોર્સ પણ અવેલેબલ છે જે પણ તમે પરચેસ કરી શકો છો અને ખાસ એક વાત અગત્યની યુવા ઉપનિષદ સુરતમાં જ ત્રીજી જગ્યાએ એટલે કે કતાર ગામમાં પણ એની બ્રાન્ચ ઓપન કરી દીધી છે તો જે કોઈ પણ મારા ભાઈઓ બહેનો કતાર ગામથી હોય તો એ ખાસ એક વખત આપણી કતાર ગામની બ્રાન્ચ વિઝિટ કરો એમાં આવતીકાલથી જ એક નવી કોન્સ્ટેબલની બેચ શરૂ થવાની છે સાંજના ટાઈમ ઉપર તો ખાસ તમે એક કતાર ગામની બ્રાન્ચ પર વિઝિટ કરજો કતાર ગામની બ્રાન્ચનો નંબર છે એડ્રેસ પણ આપેલું છે કેમ કે

કવર થઈ જશે યાર ચેપ્ટર એવા છે આપણે લેશું ઓકે તો આજે કોઈ ભૂમિતિનો આપણે નહીં લઈએ ટોપિક આવતીકાલે આપણે ભૂમિતિ ભણવાના છીએ ભૂમિતિ આવતીકાલે અલગથી રાખ્યું છે ખાલી ભૂમિતિ 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 બધું આજે આપણે ભૂમિતિ નહીં ભણીએ આવતીકાલે આપણે ભૂમિતિ જ ભણશું ઓકે ચાલો સર ભાવનગરમાં બ્રાન્ચ કરો ચાલો બિલકુલ એ બાબતે આપણે એક વખત કઈક પ્લાન કરશું અત્યારના આપણે મસ્ત આગળ વધીએ આપણા પેલા ચેપ્ટરની સાથે પહેલા ટોપિકની સાથે હું તમને શરૂઆતમાં વર્ગ કરતા શીખવીશ તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોવ તમને વર્ગ આવડવા જોઈએ સાહેબ અમને વર્ગ આવડે છે અમે તો મસ્ત ગુણાકાર કરી લઈએ તો ગુણાકાર કરવાના નથી આપણે વર્ગ છે ને વર્ગ માત્ર બે ત્રણ સેકન્ડમાં કાઢી શકીએ વિધાઉટ ગુણાકાર એ પણ ફટાફટ ઓકે હું તમને શીખવીશ હું તમને શીખવીશ કઈ રીતના તમે ત્રણ સેકન્ડમાં ત્રણ સેકન્ડમાં ઝડપ સમય અંતર ન પૂછાય ટેટ ટાટમાં બહુ ઓછું આવે છે મેં કીધું તેમ કે ભાઈ ટેટમાં ઓરિયન્ટેડ ચેપ્ટર આપણે ભણશું આજે કયા કયા ચેપ્ટર હશે ફરીથી કહ્યું છું આજે છ ચેપ્ટર ભણશું આપણે વર્ગ વર્ગમૂળ ઘનઘન સંખ્યા પદ્ધતિ સાદુરૂપ દશાંશ પૂર્ણા ઘાતાંકરણી અને છઠ્ઠું લસાગુસા ઓકે તો આ છ ચેપ્ટર આપણે આજે કમ્પ્લીટ કરશું જેમાં આપણે શરૂઆત કરીએ છીએ વર્ગથી વર્ગમાં તમને પેલા તો હું કહી દઉં કે તમને એક થી ત્રીસ ના વર્ગ આવડવા જોઈએ જો તમને એક થી ત્રીસ ના વર્ગ આવડતા આવશે આ એક થી ત્રીસ ના વર્ગ તમારી સામે લખેલા છે હું કહું કે એક થી પચીસ ના તો ખાસ આવડવા જોઈએ અહીં સુધી તો તમારે ખાસ યાદ રાખવાના જ છે ઓકે એક થી પચીસ ના વર્ગ તમારે ખાસ યાદ રાખવાના છે છવ્વીસ થી ત્રીસ ના વર્ગ તો ઓટોમેટિક યાદ રહી જશે કઈ રીતે જો કઈ રીતે હું તમને બતાવું જેમ કે તમે યાદ રાખી લીધા તમે છે ને કેના વર્ગ યાદ રાખી લીધા થી એકથી પચીસના હવે ચોવીસના વર્ગમાં તમે છે ને સો નાખી દો ચોવીસના વર્ગમાં સો ઉમેરી દો તમને મસ્ત છવ્વીસનો વર્ગ મળી જશે મળી ગયો મળી ગયો ત્રેવીસના વર્ગમાં તમે બસો ઉમેરી દો ત્રેવીસના વર્ગમાં તમે બસો ઉમેરી દો તો સત્યાવીસનો વર્ગ મળી જશે પાંચસો ઓગણત્રીસ પ્લસ બસો સાતસો ઓગણત્રીસ તમે બાવીસના વર્ગમાં ત્રણસો ઉમેરી દો બાવીસના વર્ગમાં તમે ત્રણસો ઉમેરી દો ચારસો ચોર્યાસી પ્લસ ત્રણસો સાતસો ચોર્યાસી ચારસો એકતાલીસ પ્લસ ચારસો ડેટ ટુમાં આવશે એવું જ બધું ભણાવીશ તો એક થી પચીસ ના યાદ છે તો તમને ઓટોમેટિક છવ્વીસ થી ઓગણત્રીસના અને ત્રીસ નો તો બધાને યાદ જ હોય એટલે છવ્વીસ થી ત્રીસ ના બધાને તમને યાદ રહી જશે જો તમને એક થી પચીસ ના યાદ છે તો તમારે આવી રીતના ચોવીસમાં માં સો એડ કરો ત્રેવીસ માં બસો બાવીસમાં માં ને એકવીસમાં ચારસો એડ કરો તો તમને વર્ગ મળે ઓકે તો આટલા વર્ગ તમારે યાદ રાખવાના છે યાદ રાખશો તો ફાયદો થશે પીપીટી મસ્ત છે થેન્ક યુ સો મચ ચાલો આગળ વધશું હવે આપણે વર્ગ શોધવાની રીત વિશે ચર્ચા કરીએ નફો ખોટ ટકાવારી કરાવશું આજે છ ચેપ્ટર છે કીધા છે એ જ કરાવશું આજે નફો ખોટ ટકાવારી નથી ઓકે ચાલો વર્ગ શોધવાની રીતમાં આપણે વાત કરીએ વર્ગ શોધવાની રીતમાં આપણે વાત કરીએ તો જો હું એક રીત તમને શીખવાડું ને કે જે રીત ક્યાં થશે ખબર કે જ્યારે એકમનો અંક પાંચ હોય ને એકમનો અંક પાંચ ત્યારે આપણે એક અલગ રીત શીખશું એકમનો અંક પાંચ હોય એકમનો અંક પાંચ હોય એવી સંખ્યાનો મારે વર્ક કરવો છે તો શું કરાય સમજો જેમ કે મારે વર્ક કરવો છે પાંત્રીસનો પાંત્રીસનો વર્ક કરવો છે કેટલો ટાઈમ લાગે એક સેકન્ડ લાગે કેટલી સેકન્ડ લાગે એક સેકન્ડ એને માત્ર એક સેકન્ડમાં તમે પાંત્રીસનો વર્ક કરી શકો કઈ રીતે કઈ રીતે સમજો બતાવું તમને એક જ સેકન્ડ સમજો આગળ ત્રણ છે ને ત્રણ ત્રણ ની પછી શું આવશે ચાર ત્રણ નો ચાર સાથે ગુણાકાર કરી નાખો કેટલા થઈ ગયા બાર પાછળ પાંચ છે ને તો પાંચ નો વર્ગ પાછળ લખી નાખો પચીસ એક હાજર બસો પચીસ મારો પાંત્રીસ નો વર્ગ આવી ગયો એક હાજર બસો પચીસ મારો પાંત્રીસ નો વર્ગ આવી ગયો બ્લર થાય છે ઓકે બ્લર છે હમણાં ક્લિયર કરે જ છે હમણાં ક્લિયર થઈ જશે ચાલો હવે ક્લિયર થઈ ગયું બ્લરમાં તો થોડાક વધારે સારા દેખાતા હતા કઈ નહીં ચાલો હવે બધાને ક્લિયર થઈ ગયું ને હા બ્લર થઈ ગયું મેં જોયું અને હવે આઈ થિંક ક્લિયર છે ચાલો ડન હે ને તો પાંત્રીસ નો વર્ગ આવી ગયો સાહેબ એવી રીતે કોઈ બીજી સંખ્યા બતાવો ને ચાલો બીજી સંખ્યા બતાવી દઈએ મારે કરવો છે પાસઠ નો વર્ગ એક જ સેકન્ડ એક જ સેકન્ડમાં પાસઠ નો વર્ગ થઈ જશે તમે જોયા કરો આગળ છ છે છ ની પછી શું આવે તો સાત છ સત્તા કેટલા થઈ જશે બેતાલીસ પાછળ પાંચ નો વર્ગ પચીસ ચાર હજાર બસો પચીસ મારો આન્સર આવી ગયું રેડી ચાલો પરફેક્ટ તો નેક્સ્ટ વર્ક તમે કોમેન્ટમાં જરૂરથી કેજો મારે કરવો છે મારે કરવો છે પંચાણું નો વર્ગ મારે કરવો છે પંચાણું નો વર્ક ચાલો પંચાણું નો વર્ક હવે બધાને ક્લિયર છે કદાચ ક્લિયર ન હોય તો તમે તમારી ક્લિયરિટી મોબાઈલ ની વધારી દો હે ને પંચાણું નો વર્ગ તો જુઓ સાહેબ નવ પછી તો દસ આવે તો હવે શું કરવાનું નવ પછી દસ આવે તો નવ નો દસ સાથે ગુણાકાર કરી નાખો ને દસ નવા અને પાછળ પાંચ છે તો પાંચનો વર્ગ પચીસ તો જ્યારે નો અંક પાંચ હોય ત્યારે તમે આ રીતે ગુણાકાર કરી શકો છો વેરી ગુડ વેરી ગુડ ખૂબ સરસ ખૂબ સરસ આગળ વધશું આગળ વધશું ચાલો અરે વા એટલા બધા સ્ટુડન્ટનો આન્સર ચાલો હવે ધીરે ધીરે નહીં આવે તમારા આન્સર કેમ કે આ તો બહુ સિમ્પલ ટ્રીક હતી હવે આપણે ટ્રીક નંબર બે જોઈશું ટ્રીક નંબર બે ટ્રીક નંબર બે નું નામ આપણે આપી દઈએ બધે ચાલે આ ટ્રીકનું નામ શું છે બધે ચાલે ટ્રીક કે અહીંયા એવું કઈ નથી અહીંયા એવું કાંઈ નથી કે ભાઈ એકમ નો આ તેને એવું બધું કંઈ અહીંયા આ ટ્રીક બધે ચાલશે યાર બે ટ્રીક શીખવાડી હે ને હું તમને કંઈ દસ પંદર ટ્રીક નથી શીખવાડવાનો કે તમે બધી ભૂલી જાવ

તો હું તમને બતાવું ત્રણ સેકન્ડમાં કઈ રીતે વર્ક થશે ઓકે અહીં ધ્યાન આપો એ બીજી બધી વાતો છોડો અને ખાસ આ મેથડ સમજો ખાસ આ ટ્રીક તમે સમજો ઓકે તમે ત્રણ સેકન્ડમાં કોઈ પણ વર્ક કરી શકો ત્રણ સ્ટેપમાં ખાલી ખાલી ત્રણ સ્ટેપમાં તમે કોઈ પણ વર્ક કરી શકશો તો ખાસ બીજી બધી કોમેન્ટ છોડો અહીંયા ધ્યાન આપો તમે જેમ કે હું તમને બે ક્વેશ્ચન સમજાવીશ ને પછી તમારે જાતે ટ્રાય કરવાની છે ઓકે તો ખાસ તમે જુઓ કેમ કે મારે કરવો છે મારે કરવો છે છેતાલીસનો વર્ગ

ઓકે ચાલો હવે હવે બીજું સ્ટેપ શું છે આ પેલું સ્ટેપ મારું બીજું સ્ટેપમાં બધાનો ગુણાકાર કરવાનો ચાર છ અને બે મતલબ એ સંખ્યાના બંને અંકોનો અને ગુણ્યા બે કરી દેવાના બીજા સ્ટેપમાં શું કરવાનું અને ગુણ્યા બે કરી દેવાના મતલબ આ બધાનો ગુણાકાર કરી દેવાનો ચાર છક જોઈને જોઈ અડતાલીસ બધાનો ગુણાકાર આવ્યો કેટલો અડતાલીસ હવે ખાસ ધ્યાન રાખો અડતાલીસ ક્યાં લખવાના તો તમે આજે સોળ છતીસ લખો છો ને જમણી બાજુથી પહેલો અંક છ છે ને છ એની નીચે કઈ નહીં લખીએ

કે ભાઈ નવ ચાર સાત ને પાંચ બાર નો બે ને વધીને બુદ્ધિ ચલાવો પચીસ માં સાત નાખો બત્રીસ ઓગણ પચાસ જીરો ઓગણ પચાસ સ્પીડમાં થશે સરવાળો સમજ પડે છે ઘણી વખત ઘણી વખત જમણી બાજુ કરતા ડાબી બાજુ થી સરવાળો ફટાફટ થઈ જાય ગામ કરતા ઊંધો શીખશું તો ગામ કરતા આગળ વધશું ઓકે આખું ગામ જમણી બાજુ થી સરવાળો કરે હું ડાબી બાજુ થી સરવાળો કરી દઉં અને ડાબી બાજુ થી ફટાફટ કરી દઉં હું તો આ વધી વાળા સરવાળા ડાબી બાજુથી કરી શકું પણ એ આપણે ક્યારેક ફુરસતના સમયે તમને શીખવાડશું પણ આવા નોર્મલ સરવાળો તો તમે આ સેટથી કરો યાર પચીસ માં સાત નાખો બત્રીસ નો ઓગણપચાસ નીચે ઉતારી દો ત્રણ અંકની સંખ્યા આપણે જોઈ લેશું ઓકે ચાલો ઘણા ટ્રીકમાં તો ટાઈમ ના લાગે બિલકુલ ટાઈમ ના લાગે જેમ કે મારે તાણુનો નો વર્ગ કરવો છે અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખજો તાણુના વર્ગમાં શું નવ નો વર્ગ એક ત્રણ નો વર્ગ નવ નહીં 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 ત્રણ નો વર્ગ નવ નહીં લખીએ આપણે જયારે પાછળના અંકનો વર્ગ સિંગલ ડિજિટમાં લખી ઝીરો નવ બે નો વર્ગ ચાર ઝીરો ચાર એક વર્ગ નાના ઝીરો એક ઓકે તો ખાસ આપણે આ વસ્તુનું ધ્યાન રાખશું ક્લિયર થાય છે ચાલો હવે હવે બાકી બધું સેમ કરતા તેમ નવ તેરી સત્યાવીસ નવતે ડબલ ચોપન જોવો એક્યાસી પાંચ છ્યાસી ચાર નવ ક્લિયર છે એસે કરતે હે એસે ચાલો એક વર્ક તમે કરો ને મારે જોવું છે તમને આવડો કે નહીં કરશો તમે લોકો ચાલો તમે કરો તમે કોનો કરશો તમે કરશો ઇઠ્યોતેરનો વર્ક ચાલો ઇઠ્યોતેરનો વર્ક તમે કરો ને ઇઠ્યોતેરનો વર્ક પ્લેઝ 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 પ્લીઝ શેની માટે છે પણ આટલું બધું ફોરેસ્ટ શું ફોરેસ્ટ માટે વિડિયો વિડીયો કામ લાગશે જુઓ અને મજા આવશે તમને તમારા છ ચેપ્ટર ફોરેસ્ટના કમ્પ્લીટ થઈ જશે શાંતિથી જો બુક પેન લઈને બેસો સોલ્વ કરો ચાલો તો મારે કેનો વર્ક કરવો છે ઇઠ્યોતેરનો જો હું ઇઠ્યોતેરનો વર્ક કરું સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ સાત આઠ છપ્પન દુ એકસો બાર ચાર આઠ નવ ને દસ સા ગુડ સ્ટુડન્ટ નો આવી ગયો આન્સર ખૂબ સરસ ચાલો ખૂબ સરસ વેરી ગુડ ચાલો હવે કંઈક લાગે છે કે ભાઈ મોજ આવી હે ને યાર આટલા જ લાય છે ત્રણસો જણા જ લાય છે શું કરો છો લિંક મોકલો તમારા ફ્રેન્ડ્સ ને થોડાક લાઈવ વધવા જોઈએ કઈ વાંધો નહીં ચાલો ધીરે ધીરે વધશે ને ચાલો ચાલો એક એક હજી હજી થઈ થઈ જાય જાય હું આ મેથડ ઇરેસ્ટ કરી નાખે આપણે આ મેથડ નું કાંઈ કામ નથી જો ફટાફટ સાહેબ કરવું હોય તો શું કરવાનું ફટાફટ કરવું હોય તો મારે ધારો કે કરવો છે કોઈ પણ સંખ્યા લો ચાલો મારે કરવો છે ઓગણચાલીસ નો વર્ગ

જો ત્રણ અંકની સંખ્યા સાહેબ ત્રણ અંકની સંખ્યા બતાવો ને ત્રણ અંકની સંખ્યા હું ત્રણ અંકની સંખ્યા બતાવું તમને ત્રણ અંકની સંખ્યા આપણે લઈ લઈએ એકસો ને ત્રેવીસ મારે એકસો ત્રેવીસનો વર્ગ કરવો છે તો તમારી માટે આ ત્રણ અંકની સંખ્યા છે ને મારી માટે તો આ બે જ અંકની સંખ્યા છે કયા કયા બે અંક તો બાર અને ત્રણ બારનો વર્ગ કેટલો એકસો ને ચુમ્માલીસ ત્રણ નો વર્ગ કેટલો ઝીરો નવ હવે બાર તેરી છત્રી દુ બોતેર પતી ગયું તેમજ બાકી બધું સેમ કરવાનું નવ બે એકસો ચુમ્માલીસ માં સાત નાખી દઉં પહેલી વાર આવ્યો લેક્ચર હા પહેલી વાર જ આવ્યો છે આપણે વર્ગ મૂળ કરતા શીખીએ ને તો વર્ગ મૂળ માટે તમને તમને વર્ગ આવડવા જોઈએ કેટલા એક થી દસ ના જોકે એક થી ત્રીસ ના આવડવા જોઈએ પણ એક થી દસ ના ખાસ આવડવા જોઈએ ઓકે તો તમને એક થી દસ ના વર્ગ આવડતા હશે તો તમને વર્ગ મૂળ આવડશે એકમનો અંક તમે જુઓ એક થી ના વર્ગમાં એકમનો અંક શું હોય છે એક ચાર નવ છ પાંચ એક ચાર નવ છ પાંચ એકમનો અંક એક ચાર અને જ આવે આવે છે હવે તમે એક વસ્તુ યાદ રાખો કે જે પૂર્ણ વર્ગ સંખ્યા હશે ને પૂર્ણ વર્ગ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યામાં હંમેશા પાછળ કોઈ દિવસ એકલો ઝીરો નહી હોય હે ને પાછળ કોઈ દિવસ એકલો ઝીરો નહી હોય હંમેશા ઝીરો ની સંખ્યા હશે ને એ બે મીંડા હશે તો ચાર મીંડા હશે તો છ મીંડા હશે તો આઠ મીંડા હશે તો મીંડા હશે તો બાર મીંડા હશે કોઈ દિવસ એકી સંખ્યામાં ઝીરો નહીં હોય પૂર્ણ વર્ગ સંખ્યામાં ઓકે ખાસ ધ્યાન રાખજો ઓકે ચલો બીજું એ ધ્યાન આપો તમે હવે બીજું એક આ ખાસ યાદ રાખો કે ભાઈ એકમનો અંક છે ને કયો આવ્યો જ નહીં તો બે ત્રણ સાત આઠ આવ્યો જ નહીં તો આપણે નોંધ કરીને લખી દઈએ નોંધ કરીને કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને પૂર્ણ વર્ગ સંખ્યા કેમ કે 1 થી 9 ના 1 થી 10 ના વર્ગમાં એકમ નો અંક 2 3 7 8 ના આવ્યો તો એ કોઈ સંખ્યાના વર્ગમાં એકમ નો અંક 2 3 7 8 નહીં હોય તો આપણે લખી દઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યાના પૂર્ણ વર્ગ સંખ્યાના એકમ નો અંક એકમ નો અંક ક્યારે ક્યારે શું નહીં હોય 2 3 7 8 નહીં હશે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો નો કોઈ દિવસ બે ત્રણ સાત આઠ નહીં હોય ખાસ ધ્યાન રાખો ઓકે એકમનો અંક હંમેશા શું હશે એક ચાર નવ છ પાંચ દસ હવે એક ચાર નવ છ પાંચ માં યાદ રાખો કે એકમ અંક એક એક થી દસ ના વર્ગમાં કોનો કોનો આવે તો એક અને નવ નો સમજો એક અને નવ ના વર્ગમાં એકમનો અંક એક આવે એવી રીતે ચાર તો બે અને આઠ ના વર્ગમાં આવે નવ તો ત્રણ અને સાત ના વર્ગમાં આવે છ તો ચાર અને છ ના વર્ગમાં આવે અને પાંચ તો ખાલી પાંચ ના વર્ગમાં આવે તમે જો અહીંયા પણ કેટલું મસ્ત છે સરવાળો દસ જ થાય એક ને નવ દસ બે ને આઠ દસ ત્રણ ને સાત દસ ચાર છ દસ ઓકે તો આ સિમ્પલ છે આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે બે કમ નો એક એક અને નવ ના વર્ગમાં ચાર બે આઠ માં નવ ત્રણ સાત માં ચાર છ ચાર માં અને પાંચ પાંચ માં બે ત્રણ સાત આઠ કોઈ દિવસ એકમ નો હોય નહીં ચાલો હવે આપણે હવે આપણે વર્ગ મૂળ કરતા શીખશું ફટાફટ ધ્યાન આપી દો માત્ર ચાર થી પાંચ સેકન્ડમાં તમે વર્ગમૂળ કરી શકો મારે સુડતાલીસ સેક્શન નું વર્ગમૂળ કરવું છે બધાનું ધ્યાન અહીંયા આવે બધાનું ધ્યાન હવે અહીંયા ઓકે તમે જો હું વર્ગમૂળ કરું મારે જ્યારે પણ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરવો હોય ને તો હું પાછળથી પહેલા એક અને બે આંકડા છોડી લીટી કરી દઈશ શું કરી દઈશ પાછળથી બે આંકડા છોડીને લીટી કરી દઈશ ઓકે મેં લીટી કરી દીધી પાછળથી બે અંક છોડીને હવે હું એકમનો અંક જોઈશ એકમનો અંક શું છે એક એકમનો અંક શું છે હવે હું જોઈશ કે એકમનો અંક એક કોનો કોનો હતો તો એક અને નવનો હતો એક અને નવનો હતો તો હું અહીંયા પાછળ એક લખી નાખીશ અને એની નીચે નવ લખી નાખીશ હંમેશા નાની સંખ્યા ઉપર લખીશ એક અને નવ હોય તો એક નાના તો પાછળ એકમનો લખીને એક અને નવ ક્લિયર થાય છે ક્લિયર થાય છે હવે 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 હું હું શું કરીશ લીટીની આગળ આવી જઈશ લીટીની આગળ શું છે સુડતાલીસ છે લીટીની આગળ શું છે સુડતાલીસ હવે હું ખાલી આટલું જોઈશ કે સુડતાલીસ કોના વર્ગ પછી આવે તો સુડતાલીસ ક્યાં આવે તો અહીંયા આવશે તમજો સુડતાલીસ અહીંયા આવશે હે તો કોના વર્ગ પછી આવશે હું જોઈશ તો સુડતાલીસ સાહેબ છ ના વર્ગ પછી આવે છ ના વર્ગ પછી આવે સાત નો વર્ગ ઓગણપચાસ સુડતાલીસ કોના વર્ગ પછી આવે છે તો છ ના વર્ગ પછી આવશે તો અહીંયા હું લખી નાખીશ સમજ પેઢી સમજ પેઢી ફરીથી કહું છું ફરીથી કહું છું મેં શું કુ ફરીથી કહું છું મેં શું કઈ એકમ નો એક હતો તો એક અને નવ લખી નાખા લીટી આગળ આવી ગયો સુડતાલીસ છે તો સુડતાલીસ કોના વર્ગ પછી આવે છ ના વર્ગ પછી આવે તો આગળ લખી નાખ્યું છ છ આગળ હંમેશા સરખો ડિજિટ આવશે અને પાછળ વાળાનો સરળો હંમેશા દસ થશે અહીંયા મારા બે જવાબ આવી ગયા ક્યાં તો મારો જવાબ આવશે એકસઠ ક્યાં તો મારો જવાબ આવશે ઓગણસિત્તેર સમજ પેઢી તમને આટલી વસ્તુ આટલી વસ્તુ તમને સમજ પેડી હવે મારો સાચો જવાબ શું આવશે તો એ જોવા માટે મારે પાછું અહીંયા આવવું પડશે સુડતાલીસ કોના વર્ગ પછી આવતું હતું છના વર્ગ પછી આવતું હતું સુડતાલીસ એ આવતું હતું છત્રીસ ને ઓગણપચાસ ની વચ્ચે આવતું હતું ઓકે છના વર્ગ પછી આવતું હતું એટલે મારે છ છ લખવાના હવે તમારે ચેક કરવું છે કે જવાબ એકસઠ છે કે ઓગણ સિત્તેર તો તમારે શું કરવાનું જવાબ એકસઠ છે કે ઓગણ સિત્તેર ચેક કરવું છે તો તમારે શું કરવાનું તો તમારે એવું જોવાનું કે સુડતાલીસ નજીક કોની છે છત્રીસની કે ઓગણપચાસની સુડતાલીસ નજીક કોની છે છત્રીસની કે ઓગણપચાસની તમે એમ કહેશો કે સાહેબ ઓગણપચાસ ની નજીક છે હું તમને એમ પૂછું નજીક એટલે ડિફરન્સ નાનો હોય હું તમને એમ પૂછું કે ભાઈ ઉપર વાળાની નજીક છે કે નીચે વાળાની નજીક છે તો તમે એમ કહેશો કે સાહેબ સુડતાલીસ નીચે વાળાની ઓગણપચાસ ની નજીક છે તો નીચે વાળાની નજીક હોય તો આન્સર આવશે નીચેવાળું નીચે વાળું પેલો ક્વેશ્ચન છે એટલો ટાઈમ લઈ ગયો હવે ટાઈમ નહીં લાગે એટલો ઓકે હવે તો આપણે ફટાફટ આન્સર આપશું તમારે પેઢી તમને બોલો પેડી કે સમજ જો ના સમજ પેડી હોય તો કાંઈ વાંધો નહીં બિલકુલ ટેન્શન નહીં લેતા હમણાં તમે જો જવાબ આવશે આનો ચાર નું વર્ગમૂળ ઓકે ચાર કોઈ ટેન્શન નહીં લેતા તમે જો બધી સમજ પડી જશે તમને બિલકુલ ટેન્શન નથી લેવાનું પાછળથી બે અંક છોડીને લીટી કરતી હતી આરામથી નવ 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 ક્યાં ક્યાં આવે તો ત્રણમાં આવે અને સાતમાં આવે આ બધાને ખબર હશે જોઈ લ્યો અહીંયા નવ ત્રણ અને સાતમાં આવે

સિક્સટી સેવન ઇઝ રાઇટ આન્સર બોલો બોલો ક્લિયર છે હવે નહીં કહેતા કે ના સમજ પડી હે ને ચાલો બધાનો આન્સર આવો જોઈએ નહીં 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 મને તમે આન્સર નહીં આપતા અહીંયા હે તમે આ ક્વેશ્ચન નહીં પેલા હું એક અલગથી ક્વેશ્ચન આપું એનો આન્સર આપો એ ક્વેશ્ચન છોડો તમે ચાલો તમે મને આન્સર આપો તમે મને આન્સર આપો નવ હજાર છ સો ચાર નવ હજાર છ ચાર નું વર્ગુણ તમે મને કહો ચાલો નવ હજાર છસો ચાર્ણનું વરગુણ મને ક્યો જોઈ લઈએ જો આઈ થિંક બધાનો જવાબ આવી ગયો હશે હવે તો પાછળથી બેંક છોડીને લાઈન ચાર એટલે બે અને આઠ છન્નું કોના વર્ગ પછી આવે તો છન્નું નવ ના વર્ગ પછી આવે તો અહીંયા આગળ લખશું આપણે નવ નવ છન્નું કોની નજીક છે એક્યાસી ની કે સોની સોની એટલે ઉપર વાળા ની કે નીચે વાળા નીચે વાળા ની આન્સર આવશે નીચે વાળું સમજ પડી પરફેક્ટ ચાલો પરફેક્ટ વેરી ગુડ ખૂબ સરસ આગળ વધશું બારસો છન્નુ નું વર્મૂળ શોધો જો આ છે ને અપવાદ છે આ શું છે અપવાદ છે અપવાદ કેમ છે ખબર તમને આ અપવાદ કેમ છે ખબર કેમ કે અહીંયા આપણી છે ને પેલી ટ્રીક કામ નથી લાગતી ઉપર વાળી નીચે વાળી ટ્રીક છે ને કામ નથી લાગતી પણ ખાલી આ જ ક્વેશ્ચનમાં કામ નથી લાગતી બાકી બધે કામ લાગી જાય સમજો હું તમને બતાવું આ ક્વેશ્ચનમાં કેમ કામ નથી લાગતી નહીં છ છે તો છ એટલે ચાર અને છ બાર કોના વર્ગ પછી આવે તો બાર ત્રણના વર્ગ પછી આવે તો આપણે લખશું ત્રણ ત્રણ મારો જવાબ ક્યાં તો ચોત્રીસ ક્યાં તો છત્રીસ અહીંયા ઉપરવાળું નીચે વાળું જોશો ને તો મેળ નહીં આવે તમે એમ જોશો કે ભાઈ બાર કોની નજીક છે તો બાર તમે જો વાળાની નજીક છે ને પણ અહીંયા આન્સર ઉપરવાળું નહીં આવે અહીંયા આન્સર આવશે નીચે વાળું છત્રીસ આવશે આ અપવાદ છે ખાસ યાદ રાખો એ જો આપણે આમ બી ખબર પડે કે ચોત્રીસ ને છત્રીસ ની વચ્ચે પાંત્રીસ છે ને તો પાંત્રીસ નો વર્ગ આપણે ખબર શીખો તો કે ભાઈ પાંત્રીસ નો વર્ગ બાર પચીસ થાય આપણી સંખ્યા છે ને બાર પચીસ કરતા મોટી છે ને તો જવાબ પાંત્રીસ કરતા મોટો જ આવે અહીંયા ઓલી ટ્રીક કામ નથી લાગતી ઉપરવાળી નીચે વાળી બાકી બધી જગ્યાએ કામ લાગશે ટેન્શન નહીં લેતા ઓકે ખાલી એક જ જગ્યાએ કામ નથી લાગતી બાકી દરેક જગ્યાએ કામ લાગશે તો કઈ ટેન્શન નહીં લેતા ખાલી આ એક જ પ્રશ્નમાં એવું થાય છે ઓકે ચાલો તો અહીંયા મારો જવાબ છત્રીસ આવશે તો આનું વર્ગમુણ તમે યાદ રાખી લેજો છત્રીસ આવશે ઓકે અઢારસો ઓગણપચાસ ઝાડ એ રીતે ઉગાડવાના છે કે જેટલી હરોળ છે તેટલા જ ઝાડ દરેક હરોળમાં થાય તો કેટલી હરોળ બનાવેલી હશે બેઠો આપણો એનસીઆરટી નો ક્વેશ્ચન છે તમે જુઓ હું એમ કહું કે ભાઈ હું એમ કહું કે ભાઈ પાંચ હરોળ હોય પાંચ હરોળ તો એક હરોળમાં કેટલા ઝાડ હોય પાંચ તો કુલ ઝાડ કેટલા હોય પચું પચું પચીસ સમજ પેડી હું એમ કહું કે ભાઈ દસ હરોળ છે હું એમ કહું કે દસ હરોળ છે તો એક હરોળમાં દસ ઝાડ તો કુલ ઝાડ કેટલા થઈ ગયા તો સમજ પેડી હવે હું એમ કહું કે ભાઈ એક સરોળ છે એક સરોળ તો એક હરોળમાં કેટલા ઝાડ એક્સ તો કુલ ઝાડ કેટલા થઈ ગયા એક્સ ગુણ્યા એક્સ એટલે કુલ ઝાડ થઈ ગયા એક્સ નો વર્ગ અને જે આપણે આપેલા છે અઢારસો ને ઓગણપચાસ તો એક્સ નો વર્ગ બરાબર અઢારસો ઓગણપચાસ આપણે ફાઇન કરવાની છે હરોળની સંખ્યા એટલે એક્સ ની સંખ્યા તો એક્સ બરાબર વર્ગમૂળમાં અઢારસો ને ઓગણપચાસ તો આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછશે જેમાં તમારે વર્ગમૂળ જ શોધવાનું હશે પણ એ લોકો એવું નહીં લખે એ લોકો એવું નહીં લખે કે તમે વર્ગમૂળ શોધો

આગળ આપણે મૂકશું ચાર ચાર ઓકે આગળ આપણે મૂકશું ચાર ચાર હવે અઢાર નજીક કોની છે તો ઉપરવાળાની તો આન્સર આવશે ઉપર વાળું આન્સર આવશે ક્લિયર ક્લિયર છે છે અમુક વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે સાહેબ અમે અમારા એક સાહેબ પાસે ભણ્યા હતા ઈ સાહેબની ટ્રીક તમે જોઈ જાવ તમારું કાંઈ ના આવે તમારી કથા તો દસ ગણી સારી ટ્રીક અમારા સાહેબની તો હું તમને એમ કહું કે તમારા સાહેબની ટ્રીક હશે એ તમે કરો અને મારી ટ્રીક હું કરું પણ મારો આન્સર પેલો આવશે ઓકે તો ટ્રીક સારી કઈ ખરાબ કંઈ એવું ના હોય બરાબર મારી પાસે મને દસ ટ્રીક આવડે છે વર્ગમૂળ કરવાની પણ હું તમને એમાંથી એક જ શીખવીશ એવી શીખવીશ કે જે તમને આવડી જાય જે તમને સમજ પડી જાય અને જે બધાને બધાને ઉતરી જાય ઓકે તો તો આઈ થિંક શું કે હું તમને તમારા સાહેબની ટ્રીક તો શીખવાડી શકતો હોઈશ પણ એનો મતલબ એવો નથી કે હું શું કઈ તમને શીખવાડીશ હું નહીં શીખવાડું તમને ઓકે હું તમને એક જ ટ્રીક શીખવાડીશ અને એ જ ટ્રીક તમારે શીખવી પડશે જો તમારે અહીંયા લેક્ચર જોવો છે તો બાકી તમારે આ લેક્ચર જોવાથી કોઈ મતલબ નથી કે અહીંયા તો હું તમારા સાહેબની નહીં મારા સાહેબની મતલબ સોરી મારી ટ્રીક જ શીખવાડીશ ચાલો તો 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 શું કે એક વાત કહું છું કે હું તમારા સાહેબની ટ્રીક કરતા ફાસ્ટ આન્સર આપી દઈશ ઓકે ટેન્શન ના લેતા હે અને યાર બહુ એવું નહીં સમજવાનું અમારા તમારા એને બધું એક જ છે અને કોઈ ટ્રીક ના હોય બધી વસ્તુ એક જ હોય ને બિપિનભાઈ ચૌધરી કરીને એક સ્ટુડન્ટ છે એમના માટે ખાસ કહું છું ઓકે બિપિનભાઈ ચૌધરી તમે ખાસ એક વખત

તેરનો વર્ગ એકવીસ સતાણું થાય તો તમને છે ને એક સંખ્યા આપી હતી એ તેરના વર્ગની થોડીક નજીક હતી તમને ખ્યાલ છે તો એક થી વીસ ના વર્ગ એક વખત જોઈ લેવા હે ને એક થી વીસ ના વર્ગ એક વખત જોઈ લેવા ઓકે બાકી વર્ગ નહીં ઘન એક થી વીસ ના ઘન એક વખત જોઈ લેવા અને એક થી દસ ના ઘન તો તમારે યાદ રાખવાના છે એક થી દસ ના ઘન તો તમારે શું કરવાનું છે યાદ રાખવાના છે ઓકે ચાલો ક્લિયર થાય છે આપણે ઘનમૂળ ઉપર આવી જાય ચાલો ફટાફટ આપણે વર્ગમૂળમાં શું કરતા હતા પાછળથી ત્રણ આંકડા છોડતા હતા એને આપણે ઘનમૂળમાં શું કરશું પાછળ સોરી વર્ગમૂળમાં આપણે પાછળથી બે આંકડા છોડતા હતા ઘનમૂળમાં આપણે શું શું કરશું પાછળથી ત્રણ આંકડા છોડશું વર્ગમૂળમાં પાછળથી બે છોડતા નવ નવ તો એ નવ છે નવ તમારે આમાં આમાં એ જ જોવાનું આમાં છે ને એક વસ્તુ બહુ સારી છે ને એક વસ્તુ બહુ સારી છે ઘનમૂળમાં કે આમાં તમને દરેક દરેક એકમનો અંગ મળી જાય છે તમે જો હું તમને લખી દઉં છું હું તમને લખી દઉં છું એકમનો અંક તો સાત ચાર પાંચ છ ત્રણ બે નવ એક થી નવ બધા આવી ગયા હશે અને ઝીરો આવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે મેં તમને ખબર કીધું હતું કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને એમાં ઝીરોની સંખ્યા હંમેશા બેકી હોય મતલબ બે બે ઝીરો હોય ચાર હોય છ હોય આઠ હોય પૂર્ણ ઘન સંખ્યા હોય ને એમાં ઝીરોની સંખ્યા હંમેશા એકી હોય મતલબ કે ક્યાં તો ત્રણ ઝીરો હશે ક્યાં તો છ ઝીરો હશે ક્યાં તો નવ ઝીરો હશે ક્યાં તો બાર ઝીરો હશે ક્યાં તો પંદર ઝીરો હશે કોઈ દિવસ પૂર્ણ ઘન સંખ્યામાં આઠ ઝીરો ના હોય પાછળ જો ઝીરો વાળી સંખ્યા તમે જોવો તો પૂર્ણઘન ના કહેવાય ચાર ઝીરો વાળી સંખ્યા પૂર્ણ ઘન ના કહેવાય ત્રણ ઝીરો છ ઝીરો એવી જ સંખ્યા હશે ઓકે પૂર્ણ ઘન હવે બીજી વાત કે આ બધા અંક એકમ ના અંક આવે છે એ આપણે જોઈ લઈએ કે એકમનો અંક એક કોના ઘનનો એકનો આઠ બે નો સાત ત્રણ નો ચાર ચાર નો પાંચ પાંચનો છ નો ત્રણ સાત નો બે આઠ નો નવ નવ નો ઓકે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ના એકમ નામ બધા આવી જાય છે અહીંયા તમે જો એક બહુ મસ્ત વાત છે એક એક બહુ મસ્ત વાત છે તમે જુઓ અહીંયા છે ને અહીંયા

પાછળ લખશું નવ હવે આગળ આવી જશું હવે આગળ આવી જશું આગળ છે ચોવીસ તો ચોવીસ છે ચોવીસ ચોવીસ આઠના ઘનનો એકમ નો બે અરે 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 એ ભૂલમાં લખાઈ ગયું છે એ પાંચસો બાર લખી નાખીએ આપણે ને બસ બસ ચાલો આઠ નો ઘન પાંચસો બાર થઈ પ્રિન્ટિંગમાં પેલું થઈ ગયું છે ને ટાઈપિંગમાં જો પાછળ નવ હતું નવ લખી નાખ્યું આગળ ચોવીસ છે હવે આપણે એ જ જોશું કે ચોવીસ કોના ઘન પછી આવે તો તમે જોશો ને તો ચોવીસ બે ના ઘન પછી આવે કેમકે ત્રણ નો ઘન તો વધી જાય છે તો ચોવીસ કોના ઘન પછી આવશે બે ના ઘન પછી કાગળ લખી નાખશું બે આ મારો જવાબ આવી ગયો બોલો આટલું કરવાનું છે એક સેકન્ડ થાય મને એમ કયો આમાં એક સેકન્ડ હે એક સેકન્ડ થાય કે ના થાય તો કદાચ હજી તમને ના સમજ પડી ને તો તમે જોવો બાર હજાર એકસો સડસઠ નું ઘન નું ઘનમૂળ કરવાનું છે ઘનમૂળમાં એ તગડો લખવો જરૂરી છે પાછળથી ત્રણ અંક છોડ્યા લીટી કરી દીધી પાંચસો તમે જો સાત ક્યાં છે આગળ આવી જાવ બાર તો બાર કોના ઘન પછી આવશે બાર બે ના ઘન પછી આવશે તો આગળ લખી નાખશું બે ત્રેવીસ મારો જવાબ આવી ગયો પેડી તમને સમજ પેડી તમને ચાલો પરફેક્ટ પરફેક્ટ એને ચાલો આગળ વધશું યાર આટલી સ્પીડ માં તો જવાબ આવે છે બીજું શું જોઈએ આપણે હેને એકવીસ હજાર નવસો ને બાવન ચાલો કેજો એકવીસ હજાર નવસો ને બાવન ચાલો ગણમૂળ કરો એકવીસ હજાર નવસો બાવન ચાલો ગણમૂળ કરો બસ એકદમ મજામાં છીએ પિયુષ ભાવિનભાઈ ક્યાં ગયા પેલા પેલા બીજા સાહેબ વાળા અટુ લાગી ગયું કે ભાવીનભાઈને ચાલો ભાવીનભાઈ થોડાક અમારા આવી ગયા વખાણ કરી દો ને પ્લીઝ ચાલો જો પાંચ અંકની સંખ્યા હોય તોય થઈ જશે ને શું ટેન્શન છે અઠિયાવીસ આવશે જવાબ ઓકે જો ત્રણ અંક છોડો બે એટલે આઠ

ચાલો આનું ઘણમૂડ કરો આનું ઘણમૂળ મને કહી દો ચાલો આનું ઘનમૂળ કહી દો મને

આન્સર આવશે સિક્સટી સેવન આગળ વધશું આગળ વધશું ચાલો આગળ વધશું

અગિયારનો વર્ગ એકસો એકવીસ થાય એટલે એક સંખ્યા તો આ થઈ ગઈ હવે અગિયાર ના વર્ગથી ક્યાં સુધીનો વર્ગ ચાલશે તો ક્રોસ તમે ને કોનો વર્ગ કરે છે બારનો તેર નો ચૌદ નો પંદર નો સોળ નો સત્તર નો ક્રોસ કરી જાય એટલે અઢારનો વર્ગ ના ચાલે તો અગિયાર ના વર્ગ થી સત્તર નો વર્ગ બસો નેવ્યાસી એટલે આ ટોટલ અગિયાર ના વર્ગથી સત્તર ના વર્ગ એટલે આ ટોટલ સાત સંખ્યા થઈ આ સાતે સાત સંખ્યા આપણી આની વચ્ચે આવશે એકસો વીસ અને ત્રીસ ની વચ્ચે આવશે મારો જવાબ આવશે સાત સંખ્યા ક્લિયર છે ક્લિયર છે રીઝનિંગનો વિડીયો થોડો જ જૂનો છે ને તમે જોઈ લેજો હવે જો આમાં આમાં તમને આ એક કોન્સેપ્ટ ખાસ સમજવા જેવો છે વચ્ચે અને સુધીમાં વચ્ચે અને સુધીમાં હે ને આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે જો હું તમને હું તમને બે પ્રશ્ન બીજા પૂછું તમે આન્સર આપજો હે ને હું તમને બે પ્રશ્ન બીજા પૂછું તમે આન્સર આપજો એક થી એકથી પાંચસો ની વચ્ચે કેટલી પૂર્ણ ઘન સંખ્યા આવે પૂર્ણ પૂર્ણ ઘન ઘન સંખ્યા સંખ્યા આવે આવે ચાલો થી વચ્ચે કેટલી બ્લર નથી ક્લિયર જ છે તમે તમારી સાઈડ થી તમે જો થોડી ક્લિયરિટી વધારી દો ને તો જો એ વચ્ચે કીધું ને વચ્ચે તો તમે કહેશો સાહેબ એકનો ઘન ચાલે એકનો ઘન એક ના ચાલે

બેના વર્ગથી બેના વર્ગ ચારથી કોનો વર્ગ છનો વર્ગ સાતનો વર્ગ આઠનો વર્ગ નહીં આઠનો વર્ગ ના ચાલે સાતનો વર્ગ ત્રણસો તેતાલીસ ચાલે તો બેથી સાત બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે છ સંખ્યા મારો જવાબ આવે છ સંખ્યા સમજ પડે છે આઠનો સોરી વર્ગની ઘન આઠનો ઘન વધી જાય છે આઠનો ઘન પાંચસો બાર થઈ જાય છે ક્લિયર થાય છે તો આન્સર આવશે છ ફાઇનલ આન્સર આવશે છ ખાસ ધ્યાન રાખજો આમાં ભૂલ કરતા નહીં અને હવે મને એમ કહેવાય હું આજ ક્વેશનમાં હું આજ જ ક્વેશ્ચનમાં એ વચ્ચેની જગ્યાએ સુધીમાં કરી દઉં હું આ જ ક્વેશ્ચનમાં વચ્ચેની જગ્યાએ સુધીમાં કરી દઉં તો મારો જોબ શું આવે હું આજ ક્વેશ્ચન રાખું કે એકથી પાંચસો ની સુધી સુધીમાં એક થી પાંચસો સુધીમાં કેટલી પૂર્ણ સંખ્યા આવે ની વચ્ચેની જગ્યાએ સુધીમાં દઉં મારો જોબ શું આવે તો જવાબ આવશે સાત હે તો અહીંયા એકનો ઘને આપણે ગણાય તો જવાબ આવશે સાત સાત ક્લિયર થાય છે ક્લિયર છે યસ તો ખાસ ધ્યાન રાખજો સુધીમાં અને વચ્ચેમાં નહીં આવા ક્વેશ્ચન તમને લોકો પૂછશે આપણે સિમ્પલ ક્વેશ્ચન છે તોય આવી ભૂલ કરીને આવીએ હે ને ઉતાવળમાં આપણે આવી ભૂલ કરી દઈએ ઓકે તો ખાસ ધ્યાન રાખજો હવે આ ટાઈપના ક્વેશ્ચન હે કોના વડે ગુણવાથી કોના વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને પૂર્ણ ઘન બને આમાં ભાગવાથી એવો પ્રશ્ન આવી શકે ઓકે યસ યસ તો આવા ટાઈપના ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવા આવા ટાઈપના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા હોય તો તમારે સૌથી પહેલાં જે સંખ્યા આપી હોય એના અવિભાજ્ય અવયવ પાડી લેવાના અવિભાજ્ય અવયવ આપણે પાડીએ અવિભાજ્ય સંખ્યા વડે ભાગીએ તો બે વડે તમે આને ભાગી શકો નહીં ત્રણ વડે ભાગી શકો હા ત્રણ સાત તેર તેર ને પાંચ અઢાર ચાલો ત્રણ વડે ભાગીએ તંદુ છો તંદુ છો ત્રણ પંચાવન ચાલો ત્રણ વડે ભાગી શકો પાછા યસ ત્રણ વડે ભાગો

ત્રણ વખત હોવો જોઈએ જો કોઈ અવયવ ત્રણ વખત નથી તો એ સંખ્યા પૂર્ણ ઘન નથી તમે અહીંયા તગડો ત્રણ વખત છે હા અહીંયા પાંચડો ત્રણ વખત છે ના પાંચડો બે જ વખત છે એનો મતલબ કે આ સંખ્યા પૂર્ણ ઘન નથી હવે આપણે આને પૂર્ણઘન બનાવી હોય તો તમે જો બે રીતે બનાવી શકો ગુણીને અને ભાગીને ગુણીને અને ભાગીને બે રીતે બનાવી શકો જ્યારે ગુણવાનું કે ને ત્યારે જે ઘટતું હોય એની ગુણી દેવાનું બે પાંચડા છે એક પાંચડો ઘટે છે એક પાંચડો ગુણી દીધો તો ગુણીને કીધું એટલે તમારો જવાબ શું પાંચ તમારો જવાબ શું આવશે ઓપ્શન એ પણ જો હું આ જ પ્રશ્નમાં તમને ભાગીને પૂછું હું આજ પ્રશ્નમાં તમને ભાગીને પૂછું ને તો જે ત્રણ વખત ના આવીને એને કાઢી લેવાના મતલબ આ બે પાંચડા કાઢી લેવાના તો તમારે કાઢવાનું શું થાય પચું પચું પચીસ કાઢવાના થાય તો ભાગીને પૂછે ને તો જવાબ આવશે પચીસ ઓકે

પૂર્ણ વર્ગ હોય તો કોઈ ટેન્શન નથી લેવાનું જેમ પૂર્ણ ઘણમાં દરેક અવયવ ત્રણ વખત હોવા જોઈએ એમ પૂર્ણ વર્ગમાં બે વખત હોવા જોઈએ પ્રોસેસ સેમ રહેશે આપણે શું પાડીએ અવિભાજ્ય અવયવ પાડીએ તો પેલા બે વડે બે કા બે બે ચોક આઠ બેડતાલીસ હવે ત્રણ વડે તો ત્રણ ચોક બાર ત્રણ નવા સત્યાવીસ હવે જો મારામાં બુદ્ધિ છે એટલે હું હવે આગળ આગળ નહીં કરું અને આપણે પાસે જે ભણેલા સ્ટુડન્ટ છે ને એ હવે આગળ નહીં કરે ભાગાકાર હે યસ એકદમ સાચો વાત સુધીમાં કેતો આગળ પાછળ વરું ગણવાનું તમે કેમ છે તો હું એટલો ભાગ ના પાડું એ મને ખબર છે કે ઓગણપચાસ હું ભાગ પાડીશ ને તો ઓગણપચાસમાં બે સાતળા છે સતુ સતુ હું સાત વડે ભાગીશ પાછો સાત વડે ભાગીશ પણ હું શું કરવા મહેનત કરું હું નહીં કરું બસ પતી ગયું હે હવે પૂર્ણ વર્ગમાં દરેક અવયવ બે વખત હોવો જોઈએ તો તમે જુઓ બગડો એક જ વખત છે એક વખત આપી દીધો સગડો એક જ વખત છે એક વખત આપી દીધો તો આપણે ટોટલ શું આપ્યું બે તેરી છ આપ્યા મારો જવાબ શું આવશે સમજ પડી પૂર્ણ વર્ગમાં ગુણાકાર પૂછે કે ભાગાકાર જવાબ સેમ આવશે આજ ક્વેશ્ચનમાં તમને ભાગવાથી પૂછે તો એ છ જ આવશે ઓકે આજ ક્વેશ્ચનમાં તમને ભાગવાથી પૂછે તો એ છ જ આવશે ઓકે ચાલો એવા છે કે જેના સોલ્યુશન ના કરાય અને હું આ ચાર પ્રશ્ન સોલ્વ નહીં કરાવું તમને હું આ ચાર પ્રશ્નમાં તમને મેથડ નહીં બતાવું તમને કેમ કે આ ચાર પ્રશ્ન એ લોકો પૂછશે ને ચાર પ્રશ્ન તમને પૂછશે ને એ લોકો તમને સીધા જ પૂછશે આમાં કઈ ચેન્જ ના કરી શકે ઓકે તો આપણે શું કરશું બુદ્ધિ વાપરશું અને આપણે ચારે ચાર પ્રશ્નોના જવાબ શું કરી નાખશું યાદ રાખી લેશું એમાં તમને આ ના પૂછી શકે ક્વેશ્ચન પણ આ ત્રણમાંથી ગમે ત્યારે એકાદો પ્રશ્ન પૂછી દેશે તમને ઓકે જેમ કે જો ચાર અંકની નાના નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો હું યાદ રાખી લઈશ કે એક હજાર ચોવીસ થી ની ચાર અંકની નાના નાની પૂર્ણવર્ગ સંખ્યા છે હું તમને એ કહી દઉં કે બત્રીસ નો વર્ગ છે તો કદાચ એક હજાર ચોવીસ ભૂલાઈ જાય ને તો તમને આ ખબર પડી જાય કોનો વર્ગ છે બત્રીસ નો વર્ગ ઓકે આપણે સોલ્વ નહીં કરીએ કાંઈ નહીં કરીએ આપણે યાદ રાખી લઈશું ક્લિયર થઈ છે તો ચાર અંક ની નાના નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ એક હજાર ચોવીસ ચાર અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ તો નવ હજાર આઠસો ને એક આ કોનો વર્ગ છે ખબર તમને નવ્વાણું નો વર્ગ છે ચાર અંકની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા એક હજાર ચોવીસ ચાર અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા નવ હજાર આઠસો ને એક પાંચ અંકની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા દસ હજાર એટલે કે નો વર્ગ અને પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા તો આ નો વર્ગ છે યસ નવાનું હજાર આઠસો છપ્પન ખાસ યાદ રાખો ત્રણસો સોળ નો વર્ગ છે ઓકે કન્ફર્મ છે તો તમે જોવો ખાસ યાદ રાખજો ચાર અંકની નાના નાની સંખ્યા એક હજાર ચોવીસ ચાર અંક મોટા મોટી નવ હજાર આઠસો પાંચ અંકની નાના નાની પુર્ણવર્ક સંખ્યા દસ હજાર અને પાંચ અંકની મોટા મોટી પુર્વર્ક સંખ્યા નવાણું હજાર આઠસો છપ્પન આ જીપીએસસી ક્લાસ વન ટુમાં પ્રશ્ન આ પ્રશ્ન ક્લાસ પૂછાઈ ગયો આ થ્રીમાં પ્રશ્ન ઓકે તો ખાસ તમે યાદ રાખો નવાણું હજાર આઠસો છપ્પન જવાબ આવે કદાચ આ પ્રશ્ન આવનારી ટેટની એક્ઝામમાં પૂછાશે ને તો બધા વિદ્યાર્થીઓ વિચારશે કે આને કરવાનો કઈ રીતના ઓકે તો તો આપણે છે ને આપણે આપણે બધાની પેલા આન્સર ટીક કરી દઈશું નવાણું હજાર આઠસો છપ્પન

હજુ આ એક બહુ જબરદસ્ત ટ્રીક શીખવાડું તમને આ કોઈ જગ્યાએ તમને ક્યાંય જોવા નહીં મળે ઓકે તમે જુઓ ખાલી પણ સંખ્યા છે ને કોઈપણ સંખ્યા હે ને યસ વિડી વિડીયો તલાટી માટે ચાલશે કોઈ પણ સંખ્યા વર્ગ છે કે નહીં એ તમારે ચેક કરવું છે ને તો હું તમને ટોટલ બે મેથડ શીખવાડું જબરદસ્ત મેથડ એ બે મેથડથી તમે કહી શકો કે કોઈપણ સંખ્યા વર્ગ છે કે નહીં ઓકે જોઈને બે મેથડ ખાલી ઓકે ખાસ ધ્યાન આપો કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાનો ડિજિટલ સમ ડિજિટલ સમ ન હોય કહું ડિજિટલ સમ હંમેશા એક ચાર સાત નવ જ હશે પેલા તો હું તમને ડિજિટલ સમ શીખવાડી દઉં ડિજિટ સમ કયો તમે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાનો કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાનો ડિજિટ સમ હંમેશા કેટલો હોય એક ચાર સાત નવ જ હશે હું તમને હમણાં યાદ રખાવી દઉં અને ડિજિટ સમ તમને કહું જો ડિજિટ સમ એટલે શું નવ હજાર છસો ચાર આ એક પૂર્ણવર્ગ સંખ્યા છે આનો જો ડિજિટ સમ ફાઇન કરવો હોય ને તો આવી રીતના ફાઇન થાય આવી રીતના હું સરવાળો કરીશ એના અંકોનો નવ ને છ પંદર પંદર પ્લસ જીરો પંદર પંદર ને ચાર ઓગણીસ સરવાળો કેટલો આવ્યો ઓગણીસ ઓકે ઓગણીસ આવ્યો હું પાછો સરવાળો કરીશ એક ને નવ દસ દસ આવ્યો હું પાછો સરવાળો કરીશ એક ને જીરો એક ત્યાં સુધી સિંગલ ડિજિટ ના હોય ત્યાં સુધી હું સરવાળો કરતો રહું તો સિંગલ ડિજિટ આવી ગયો એક તો જો એક આવે પૂર્ણવર્ગ સંખ્યાનો ડિજિટ સમ એક આવે સમજ પડે છે સમજ પડે છે હજી હું તમને બતાવું હું તમને બતાવું કે ભાઈ ચાલો એક હજાર ચોવીસ પૂર્ણવર્ગ સંખ્યા છે આનો તમે ડિજિટ સમ કરો જોઈ જોઈ લો લો ને આવ્યો સમ ખબર પડી ગઈ ડિજિટ સમ ખબર પડી ગઈ પણ અમે હમણાં વિડીયો તમારો બંધ કરશું ને અમે હમણાં તમારો વિડીયો બંધ કરશું ને ડિજિટ સમ એટલે એના અંકોનો સરવાળો સિંગલ ડિજિટ ના ત્યાં સુધી પણ અમે હમણાં તમારો વિડીયો બંધ કરશું ને તમને ભૂલાઈ જશે આ એક ચાર સાત નવ આવશે એ ભૂલાઈ જશે આમ એક્ઝામ માં જશું ને એક્ઝામ માં બેસું ને તમને ભૂલાઈ જશે કે પૂર્ણ વર્ગ સંખ્યાનો નો ડિજિટ સમ કઈક આટલો આટલો હતો કેટલો કેટલો હતો ભૂલાઈ ગયું ક્યારેય જિંદગીમાં નહીં ભૂલાય તમને જો તમે એને યાદ જ ખોટી રીતના રાખો છો તમે એને એક ચાર સાત નવ યાદ રાખો છો ને આપણે આપણે આઝાદ ક્યારે થયા હતા આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો તો સાહેબ ઓગણીસો સુડતાલીસ માં આ અમને જિંદગી નહીં ભૂલાય આ અમને જિંદગીમાં નહીં ભૂલાય બસ આ નહીં ભૂલાય ને આ નહીં ભૂલાય એક ચાર સાત નો યાદ ના રાખો એક નવ ચાર સાત યાદ રાખો આમ આમ યાદ રાખવાનું ઓકે આ વસ્તુ ક્યાંય નહીં લખેલી હોય આવું ક્યાંય ના લખેલું હોય પણ અહીંયા જે શીખવાડવામાં આવે છે એ તમે વ્યવસ્થિત શીખાવો ને તો જ તમને ખબર પડે ઓકે ચાલો બીજું એક આ આ આ ટ્રિક એવી છે ને યાર આ ટ્રિક આ ટ્રીક ખતરનાક છે આનાથી તમે બધા પ્રશ્નો પેલા હું એમ કહું આનો યુઝ કરાય ડિજિટ સમનો પછી યુઝ કરાય પેલા આનો યુઝ કરાય આ ટ્રિકનો હે ને કે ભાઈ કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાના પાછળના બે અંકો છે ને એ હંમેશા એક થી ચોવીસ ના વર્ગના પાછળના બે અંકો જેવા જ હોય કોઈ પણ પૂર્ણ સંખ્યાના પાછળના બે અંકો એક થી ચોવીસ ના જે પાછળના બે અંકો હોય ને એવા જ હશે ઓકે પતી ગયું પહેલા સૌથી પહેલા તમારે ચેક કરવું છે કે સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં તમારે તમારે આ જોવાનું ઓકે એકથી બે અંક જેવા હશે તો એ પૂર્ણવર્ગ હશે ક્વેશ્ચન કરીને બતાવું તમને નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી ઓકે તો તમારે છેલ્લા બે અંક જોઈ લો સૌથી પહેલા હું એ કરીશ એનાથી મારો જવાબ ના આવે ને તો હું કઈક વિચારીશ તો સૌથી પહેલા તમે પાછળના બે અંક જોઈ લો એકતાલીસ એકાણું નેવ્યાસી નેવ્યાસી તો તમે જો એકતાલીસ એકાણું નેવ્યાશી નેવ્યાશી એક થી ચોવીસના વર્ગમાં ક્યાંય આવતા હતા પાછળના બે અંક ઓકે તો વિચારીએ ચાલો આપણે હમ સાહેબ નેવ્યાસી છે ને સત્તરના વર્ગમાં આવે નેવ્યાસી સત્તરના વર્ગમાં જો આવે બસો નેવ્યાશી એનો મતલબ કે આ પૂર્ણવર્ગ હશે આ પૂર્ણવર્ગ હશે આ બે પૂર્ણવર્ગ જ હશે ઘણી આપણે એવું રાખીએ નેવ્યાસી તો આવે છે ને હું ચેક નહીં કરું આપણે પૂર્ણવર્ગ નથી કાઢવાની છે ને તો ચાલો એકતાલીસ ક્યાંય આવે સાહેબ એકવીસ નો વર્ગ ચારસો એકતાલીસ નતો થતો બિલકુલ થતો તો તેમાં એકતાલીસ હતા ને યસ એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ હશે એકાણું ક્યાંય આવે એક થી ચોવીસ ના વર્ગમાં એકાણું ક્યાંય આવે તમને એવું લાગતું હોય ને હું તમને બતાવી દઉં ફટાફટ આઈડિયા જુઓ એક થી ચોવીસ ના વર્ગમાં તમે જો ક્યાંય છે છેલ્લે ક્યાંય એકાણું છે ક્યાંય એકાણું છે નથી એનો મતલબ કે છેલ્લા બે અંક એકાણું પૂર્ણ વર્ગ સંખ્યાનો હોય જ ના શકે તમારો જવાબ આવી ગયો મારો જવાબ આવી ગયો આ મેથડ યાર બહુ ખતરનાક છે ને તલાટી માટે બિલકુલ કામ લાગશે શું કરવા કામ ના લાગે આ મેથડ બહુ ખતરનાક છે આનાથી તમે ગમે તે સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં કહી શકો ક્લિયર થાય છે ક્લિયર થાય છે આગળ વધશું ડિજિટ સમથી કદાચ નાઈ મેળવવું યો પણ આ બે આ બે થઈને આવી જ જતો હશે આ બે થી તમે ચેક કરશો તો તમારું થઈ જશે ઓકે સારું ચાલો આગળ વધતા પહેલા જો તમે એપ્લિકેશન વિઝિટ ન જઈએ છીએ ફરીથી એકવાર બતાવું જો ફરીથી એકવાર બતાવી દઉં તમને એકાણું છે ને એક થી ચોવીસ ના વર્ગમાં ક્યાંય નથી એટલે એકાણું છે ને આ સંખ્યા પૂર્ણ વર્ગ હશે જ નહીં એકતાલીસ એકતાલીસ એકવીસ ના વર્ગમાં હતું ઓકે નેવ્યાસી સત્તર ના વર્ગમાં આવે એટલે એ બે સંખ્યા પૂર્ણ વર્ગ હોય શકે છેલ્લે એકાણું વાળી સંખ્યા કોઈ દિવસ પૂર્ણ વર્ગ નહી હોય ઓકે ક્લિયર ક્લિયર યાર બધું તમે ક્લાસમાં એનસીઆરટીમાં એનસીઆરટીમાં માં કદાચ ખાલી ક્વેશ્ચન આપેલો હશે કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે પૂર્ણ વર્ગ નથી પણ એને આ રીતના સોલ્વ કરવું ને એ તમને કોઈ જગ્યાએ નથી સમજાવેલું ઓકે યસ એટલે તો કહું છું ભગવતી ભગવતી બા ઝાલા તમે પેલા આ ટ્રીક ચેક કરો આ શું કે એક થી ચોવીસ વાડી ઓકે એક થી ચોવીસ વાળી ટ્રીક થી કદાચ ના મેળ આવે તો પછી ડિજિટ સમ ઉપર જાઓ બે થી થઈને મેળ આવી જ જતો હશે ઓકે સમજ પડે છે પૂર્ણ વર્ગ સંખ્યાનું ડિજિટ સમ એક ચાર નવ સાત હોય તો બીજા કોઈ નહીં હોય શકે એવું નથી કે કોઈનું બીજાનું નહીં હોય એટલે પણ મેં તમને એટલે જ બે મેથડ આપી કે બે મેથડથી તમારું આન્સર આવી જ જશે ઓકે ચાલો રેડી આગળ વધશું ડિજિટ સમથી આ ક્વેશ્ચન નથી થાતો એમ કહું છું ડિજિટ સમથી આ ક્વેશ્ચન નથી થાતો આમાં ડિજિટ સમ તમે કરશો તો નહીં મેળવે એટલે મેં તમને ડાયરેક્ટ ડાયરેક થી ચોવીસ વાળી મેથડ સમજાવી આ ક્વેસ્ટનમાં ડિજિટ સમથી નથી થાતો સોલ બસ હા કહું તો છું ડિજિટ સમથી આ પ્રશ્ન સોલ નથી થાતો હું કહેતા ભૂલી ગયો પણ હું કહી દઉં ઓકે યાર આવું બધું તમે ક્યાંથી શીખો ચાલો આ ક્વેશ્ચન ડિજિટ સમથી નથી થતો પણ આ નથી થતો પણ કોઈક બીજો થઈ જશે જે એક થી ચોવીસ વાળી ટ્રીકથી નહીં થાય ડિજિટ સમથી થઈ જશે ઓકે ચાલો વર્ગમૂળ નહીં શોધવાનું નહીં નહીં તો આપણું પાટ્યું છે જે શીખા નહીં ચાલો આપણે જે શીખા પાટિયું છે એનાથી વર્ગમૂળ ગમે સંખ્યાના નીકળી જાય એટલે તમે જોજો એને વર્ગમૂળ નહીં શોધતા ઈ ટ્રીક થી વર્ગમૂળ નહીં શોધતા ચાલો પણ યાર એક થી ચોવીસ વાળી મેથડ થી જવાબ આવી જ જશે તો એક થી ચોવીસ વાળી મેથડ થી તમને લાગે કે નથી મેળવતો તો ડિજિટ સમ ચેક કરો હેને બાકી એક થી ચોવીસ વાળી મેથડ પેલા ચેક કરી લેવાની સંખ્યા પદ્ધતિ એમાં આપણે શરૂઆત કરીએ સ્થાન કિંમત થી સ્થાન કિંમત બહુ સિમ્પલ સિમ્પલ છે સમજો હું કોઈ સંખ્યા લખું છું અહીંયા અને મારા સ્થાન કિંમત ફાઇન કરવી ને તો જો બેની સ્થાન કિંમત કેટલી બે પાંચની કેટલી તો પાંચની પાછળ એક અંક છે તો એક મીંડો મૂકી દેવાનો સાતની કેટલી સાતની પાછળ બે અંક છે તો બે મીંડા મૂકી દેવાના આઠની કેટલી આઠની પાછળ ત્રણ અંક છે તો ત્રણ મીંડા મૂકી દેવાના ત્રણની કેટલી તો ત્રણની પાછળ એક બે ત્રણ ચાર અંક છે તો ચાર મીંડા મૂકી દેવાના સમજ પડી સમજ પડી અંક આપણે જોઈએ તો આને એકમ કહેવાય અને દશક સો હજાર દસ હજાર આવી રીતના ઓકે પોઈન્ટ વાળી સંખ્યા હોય ત્રેવીસ પોઈન્ટ ચોપન ચાલો ત્રેવીસ પોઈન્ટ પાંચસો છેતાલીસ આપણે આના બધા અંકોની સ્થાન કિંમત ફાઇન કરવી છે કોની પાંચસો છેતાલીસ તો તમે જુઓ જોઈન્ટ કિંમત ત્રણ દસક નો અંક બે કહેવાય તો બે ની સ્થાન કિંમત વીસ તમને ખબર છે આ બધા અંકને શું કહેવાય ઘણાને નામે નહીં આવડતા હોય આ એકમ દશક શું પણ અહીંયા શું થાય પોઈન્ટ પછી તો આને કહેવાય દશાંશ ખાસ ધ્યાન રાખજો ને આને કહેવાય દશાંશ

એને તમે અસલ કિંમત કહી શકો આ બધાના નામો છે ને તો એ બધા નામ યાદ રાખી લો કદાચ બીજું કંઈક લખેલું હોય તો કે અંક કિંમત જ લખેલું હોય પણ તો યાદ રાખી લો અસલ કિંમત કહેવાય એને 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 મૂળ કિંમત કહેવાય વાસ્તવિક કિંમત કહેવાય એને દાર્શનિક કિંમત કહેવાય એને સ્થૂળ કિંમત કહેવાય આ બધાનો મતલબ અંક કિંમત જ થાય ઓકે અને અંક કિંમત એટલે કાંઈ નથી કરવાનું સિમ્પલ છે ડિજિટ સમ વાળું આમાં નથી થતું પણ ઘણી જગ્યાએ યુઝ થઈ જશે એટલે મેં બતાવી દીધી ને ટ્રીક આમાં યુઝ નથી થતું પણ અમુક જગ્યાએ ડિજિટ સમથી પણ તમારો આન્સર આવી જશે ઓકે અમુક ઓપ્શન તમારા ડિજિટ સમથી નીકળી જશે તમારે બે વસ્તુનો ઉપયોગ કરીને ત્રણ ઓપ્શન એલિમિનેટ કરવાના હોય તમે ડિજીટ સમથી એલિમિનેટ કરો અને તમે પેલા એકથી ચોવીસવાળી ટ્રીકથી એલિમિનેટ કરો ઓકે તમારે ગમે એમ કરીને ત્રણ ઓપ્શન કાઢવાના હોય કે તમે કઈ રીતે કાઢો છો એ તમારી ઉપર છે તમે બે ટ્રીકનો યુઝ કરીને કાઢો ક્યાંક કરવો પડે તો એક ટ્રીકથી થઈ જશે ઓકે સમજ પડે છે એ રીતે ચાલો બીજો આ યાદ રાખો કે ભાઈ એક અંકની કુલ સંખ્યા કેટલી એક અંકની કુલ સંખ્યા કેટલી 9 સૌથી નાની 1 ને સૌથી મોટી 9 બે અંકની સૌથી નાની સંખ્યા 10 અને સૌથી મોટી 99 એટલે કુલ સંખ્યા કેટલી થઈ ગઈ 90 મતલબ 10 થી 99 એટલે 90 સંખ્યા થઈ ત્રણ અંકની કુલ સંખ્યા 9 900 સૌથી નાની 100 સૌથી મોટી 999 એવી રીતના ચાર અંકની

એક સંખ્યામાં ચાર અને પાંચની સ્થાન કિંમતનો સરવાળો ફાઇન કરવાનો છે તો ચારની સ્થાન કિંમત કેટલી થાય ચાર ની પાછળ એક બે ત્રણ ચાર અંક છે તો ચાર ની પાછળ ચાર મીંડા મૂકી દો પાંચની પાછળ એક ને બે અંક છે તો પાંચની પાછળ બે મીંડા મૂકી દો નાનો તમે સરવાળો કરો તો ચાલીસ હજાર પાંચસો મારો જવાબ આવશે ક્લિયર થાય છે ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર ડન ચાલો ની મેં ક્યાં ના પડે તમને તમને એવું પીડીએફ મળી જશે અથવા તો ફટાફટ એસએસ લેતા જ આવે ને આવી બધી વસ્તુ આપણે ટાઈમ નહીં બગાડીએ થોડાક આપણે ગેર ચેન્જ કરીને ચાલશું એને સ્પીડમાં ચાલશું ચાલો ચાર ની સ્થાન કિંમત ને પાંચ ની સ્થાન કિંમત નો તફાવત તો જો ચાર ની સ્થાન કિંમત કેટલી થાય ચાર ની પાછળ બે અંક છે તો ચારસો અને પાંચ ની કેટલી થાય તો પાંચ ની પાછળ એક બેન ત્રણ અંક છે તો પાંચ હજાર પાંચ હજાર માંથી ચારસો તમે બાદ કરો તો ઝીરો ઝીરો પચાસ માંથી ચાર બાદ કરો તો ખેતાલી તો ચાર હજાર છસો મારો જવાબ સમજ પડે છે ત્રણ પોઈન્ટ ચૌદ માં ચાર ની સ્થાન કિંમત ને ત્રણ ની સ્થાન કિંમત નો તફાવતની કેટલી ત્રણ ની ત્રણ એકમો ચાર આનો તફાવત મારે ફાઈન કરવાનો છે ત્રણ માંથીરો ચાર બાદ કરવાના છે ત્રણ ને તમે લખી શકો ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો બિલકુલ લખી શક્યા ત્રણ ઝીરો માંથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર બાદ કરતા નથી આવડતું કઈ વાંધો નહીં ने 300 માંથી ચાર બાદ કરતા આવડે બસો છન્નું આવે પતી ગયું પોઈન્ટ પોઈન્ટ ઝીરો ઝીરો માંથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મેં બાદ જ ના કર્યા મેં ત્રણસો માંથી ચાર બાદ કરીને બસો છન્નું એટલે બે પોઈન્ટ છન્નું નેક્સ્ટ આઠ સ્થાન કિંમત અને અસલ કિંમત અસલ કિંમત એટલે અંક કિંમત નો સરવાળો તો આઠની સ્થાન કિંમત કેટલી થાય આઠની પાછળ બે અંક તો આઠસો અને આઠની અંક કિંમત આઠ પોતે અને એનો સરવાળો કરો તો આઠસો આઠ મારો જવાબ આવી ગયો બહુ બહુ સિમ્પલ સિમ્પલ છે છે આટલા બધા એક્ઝામ્પલ આવી હવે તમને સમજ પડી જ ગયું હશે ને શું છે આ બધું ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચ અંકની સૌથી નાની અને ચાર અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત શોધો પાંચ અંકની સૌથી નાની તો પાછળ દસ હજાર અને નવ હજાર નવસો નવું નો તફાવત એક થાય આમાં મારે શું ફાઇન કરવાનું યાર કોમન સેન્સ છે ને આ તો તમને છે ને એનસીઆરટી માંથી આવા પ્રશ્નો પૂછી શકે આ છઠ્ઠા ધોરણ નો ક્વેશ્ચન છે ને છઠ્ઠા ધોરણ નો ક્વેશ્ચન છે આ લોકો તમને આવું પૂછી શકે ચાર અંકની સૌથી નાની સંખ્યા બરાબર ખાલી જગ્યા પ્લસ પાંચ અંકની સોરી ચાર અંકની સૌથી મોટી સંખ્યા બરાબર ખાલી જગ્યા પ્લસ પાંચ અંકની સૌથી નાની સંખ્યા તો તમારો જવાબ અહીંયા એક આવે એમ ઓકે આવા બધા પ્રશ્નો તમને એનસીઆરટી માંથી પૂછી શકે બરાબર અથવા તો ગમે એમ એ આપી દઈએ ગમે ખાલી જગ્યા કરી દઈએ તો તમને આવી બધું આવડવું જોઈએ મતલબ તમને પેલું કોષ્ટક આવડતું હશે તો તમને આવા ટાઈપના ક્વેશ્ચન આવડશે ઓકે ચાલો આગળ વધશું સંખ્યાઓના પ્રકાર સંખ્યાઓના પ્રકાર આપણે થોડાક પીક જાશું એને ફટાફટ જાશું અમુક પ્રકાર વધારે યોગ્ય છે શીખવાલાયક છે બાકી તો આપણે ફટાફટ સમજાવી દઈશું જેમ કે હું વાત કરું પ્રાકૃતિક સંખ્યાની તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી થાય પ્રાકૃતિક સંખ્યાને એવા સંખ્યા કહેવાય કે જે આપણે નેચરલ રીતે યુઝ કરી શકીએ છીએ નેચરમાં આપણે યુઝ કરીએ છીએ નેચર એટલે પ્રકૃતિ એટલે એને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવાય એકથી લઈને અનંત સુધીની દરેક સંખ્યાઓ પ્રાકૃતિક આવશે નેચરલનો એન એટલે આપણે પ્રાકૃતિક સંખ્યાને એનથી દર્શાવાય યાદ રાખો કે ઝીરો એ પ્રાકૃતિક સંખ્યા નથી તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક થશે નેક્સ્ટ આપણે જોઈએ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિકને પૂર્ણ કરે છે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિકમાં શું ઘટતું હતું તો ઝીરો ઘટતા હતા તમે ઝીરો થી શરૂઆત કરો મીન્સ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ અનંત તો એ પૂર્ણ સંખ્યા કહેવાશે પૂર્ણ સંખ્યા એટલે બધું પૂર્ણ એટલે બધું બધું એટલે હોલ તો વોલ નો ડબલ્યુ તો પૂર્ણ સંખ્યાને કેપિટલ ડબલ્યુ વડે દર્શાવાય યાદ રાખો સૌથી નાની પૂર્ણ સંખ્યા ઝીરો છે એક સેન્ટેન્સ હું બોલું છું એ સેન્ટેન્સ તમે નોટ કરજો બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે ખરું વિધાન બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે ખોટું વિધાન કેમ કે ઝીરો પૂર્ણ છે પ્રાકૃતિક નથી તો આપણે અહીંયા આવી રીતના લખી શકીએ છીએ કે આપણો એન છે એ સબસેટ ડબલ્યુ એન ડબલ્યુ ની અંદર આવશે રાઈટ આગળ વધશું પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહેવાય પૂર્ણાંક સંખ્યામાં દરેક ધન તેમજ દરેક ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે ધન મીન્સ એક બે ત્રણ ચાર પાંચ ઇન્ફાઈનાઈટ ઋણ મીન્સ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર પ્લસ ઝીરો પણ ઝીરો છે એ ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા સંખ્યા નથી આપણે ખાલી કહેવાય સંખ્યાને તમે વડે તો દર્શાવી જ શકો પણ એનસીઆરટી પ્રમાણે જોયો તો પૂર્ણાક સંખ્યાની સંજ્ઞા ઝેડ છે કેપિટલ ઝેડ સાહેબ ક્યાંથી આવ્યું ઝેડ તો નવમાં ધોરણમાં લખેલું છે કે ઝેડ એ ઝેલેન શબ્દ પરથી આવ્યું છે જે એક જર્મન ભાષાનો શબ્દ છે

અત્યાર સુધી આપણે જે કંઈ પણ સંખ્યાઓ ભણ્યા એ બધી સંખ્યાને સમય સંખ્યા કેવાશે આપણે એવું પણ કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક અને બધી જ પૂર્ણ સંખ્યા પણ સમય સંખ્યા કહેવાય પણ સમય સંખ્યાની આપણે ડેફિનેશન જોઈએ તો એ કંઈક આવી છે કે જે સંખ્યાને એક્સના છેદમાં વાય સ્વરૂપે દર્શાવી શકાય જ્યાં એક્સ અને વાય પૂર્ણાંક છે અને વાય નોટ ઇક્વલ ટુ ઝીરો છે એને સમય કહેવાય તો સાહેબ આ બધાને ક્યાં આપણે x ના છેદમાં y સ્વરૂપે દર્શાવી શકીએ શું કરવાના દર્શાવી શકીએ બિલકુલ દર્શાવી શકીએ તમે બધાની નીચે એક એક મૂકી શકો કેમ કે કંઈ ના હોય તો નીચે એક એક હોય તો બધામાં તમે જો x ના છેદમાં y સ્વરૂપ થઈ ગયું x ના છેદમાં y સ્વરૂપ થઈ ગયું તમે 0 ની નીચે એક મૂકી દો તમે 0 ની નીચે એક મૂકી દો 0 ની નીચે એક મૂકતો જ 0 જ રિયા તો આ બધી જ સંખ્યાને તમે x ના છેદમાં y સ્વરૂપે દર્શાવી શકો એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ બધી જ પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે ખાલી પૂર્ણાંક સંખ્યા નહીં બધી અપૂર્ણાંક સંખ્યા પણ સમય સંખ્યા છે સાહેબ અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક એટલે તો અપૂર્ણાંક સંખ્યા એટલે કે જેમાં અંશ અલગ અલગ હોય અને છેદ અલગ અલગ હોય અંશ અને છેદ અલગ અલગ હોય એને અપૂર્ણાંક સંખ્યા કહેવાય છેદમાં એક જ ના હોય પૂર્ણાંક સંખ્યામાં છેદમાં કેમ એક જ હોય અપૂર્ણાંક સંખ્યામાં અંશ અને છેદ અલગ અલગ હોય જેમ કે એક ના છેદમાં બે માઇનસ આઠ છેદમાં અગિયાર આ બધી અપૂર્ણાંક સંખ્યા છે બાવીસ ના છેદમાં સાત હું ત્રણ પોઈન્ટ ચૌદ લખું તો ત્રણ પોઈન્ટ ચૌદ ને આપણે લખી શકીએ ત્રણસો ચૌદ ના છેદમાં સો આ બધી સંખ્યા અપૂર્ણાંક છે તમે જો બાવીસ ના છેદમાં સાત ત્રણસો ચૌદ ના છેદમાં માઇનસ આઠ છેદમાં અગિયાર એક ના છેદમાં તો બધી જ અપૂર્ણાંક સંખ્યા પણ સમય સંખ્યા કેવા છે હવે યસ આ બધી પૂર્ણાંક સંખ્યા છે જીરો સાડત્રીસ માઇનસ ત્રાણું તો બધી પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા કેવા છે નેક્સ્ટ લાઈન બહુ મસ્ત લખી છે કે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય અથવા તો દશાંશ અભિવ્યક્તિ કેવી હોય ક્યાં તો શાંત હોય ક્યાં તો અનંત આવૃત હોય છે એવી રીતે અનંત આવૃત એટલે તમે જો એકના છેદમાં ત્રણે સમય સંખ્યા છે એકના છેદમાં ત્રણ તમે કરશો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ત્રણ 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 તો અહીંયા પોઈન્ટ પછી શાંત નથી પડતું પોઈન્ટ પછી એક અંક આવ્યા જ રાખે છે અનંત સુધી આવશે મને રિપીટ થતો હોય ને તેને અનંત આવૃત્ત કહેવાય અને જો એ રિપીટ ના થતો હોય ને તેને અનંત અનાવૃત કહેવાય તો સમય સંખ્યાના દશાંશ હંમેશા કેવા હોય ક્યાં તો શાંત હોય અને ક્યાં તો અનંત આવૃત હોય અનંત આવૃત્તમાં એ શાંતમાં લિમિટમાં હોય અને અનંતમાં લિમિટ ના હોય અને આવૃત એટલે કે રિપીટ 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 થાય તો એ આવૃત્ત ઓકે જ્યારે રિપીટ 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 ના થાય નવું નવું આવે ને અનાવૃત કહેવાય એ આપણે હમણાં આગળ ભણીએ સમય સંખ્યા ને ક્યુ વડે દર્શાવે કેપિટલ ક્યુ વડે ક્યુ ક્યાંથી આવ્યો સાહેબ અંગ્રેજી શબ્દ એ એ રેશિયો પરથી પરથી આવ્યો છે નંબર અને ક્યુ અંગ્રેજી શબ્દ કોશન્ટ આવ્યો છે ફળ ઓકે કોશન્ટ પરથી આપણે ક્યુ લીધો છે આગળ વધશું અસમય સંખ્યા સમય ના હોય એ બધી સંખ્યા અસમય આ તો ઠીક છે પણ આ જુઓ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અથવા તો અભિવ્યક્તિ કેવી હોય અનંત અનાવૃત હોય અહીંયા ભૂલ છે અનંત અનાવૃત કરી નાખજો હે ને અહીં આવું કરી નાખજો અનંત અનાવૃત ઓકે અનંત અનાવૃત એટલે કે પોઈન્ટ પછી નવા નવા અંકો આવ્યા કરશે પોઈન્ટ પછી નવા નવા અંકો આવ્યા કરે તો એને કહેવાય અનંત અનાવૃત ઓકે સાહેબ એક્ઝામ્પલ આપો જે સંખ્યાના વર્ગમૂળ નથી નીકળતા જે સંખ્યાના ઘનમૂળ નથી નીકળતા તે છતાંય તમે એના ઘનમૂળ કાઢો તે તે તમે એના ઘનમૂળ કાઢો સોરી છતાંય તમે એના ઘનમૂળ કાઢો ને જેમ કે ઘનમૂળમાં ચાર તો આ બધાના જવાબ છે ને એ અનંત અનાવૃત મળશે અને બધી સંખ્યા હશે એ કેવી હશે અસમય હશે ક્લિયર થાય છે યસ સાહેબ એક્ઝામ્પલ આપો ને તમજો હું તમને કરીને બતાવું સમજો જેમ કે આપણે 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 ઓલું જોયું શું બે તો માં બે એક મિનિટ આપણે છે ને બેનું વર્ગમૂળ કરીએ દેખાય છે તમને યસ આપણે બે નું વર્ગમૂળ કરીએ માં બે તો સમજો આપણો જે જવાબ આવશે ને સમજો એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ તેર છપ્પન ત્રેવીસ તોતેર ઝીરો નવ પાંચ હજી તો નવું 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 આવ્યા જ રાખશે તો આને કેવું કહેવાય આને કેવું કહેવાય આને કહેવાય અનંત અનાવૃત

ચાલો ક્લિયર છે તો આને કહેવાય આને કહેવાય અનંત અનાવૃત ને આ બધી સંખ્યા ને કહેવાય અસમય ઓકે આ સિવાય પાય છે ને પાય ની એક્ઝેક્ટ કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ નથી ત્રણ પોઈન્ટ ચૌદ પંદર એવું નવું નવું આવ્યા જ રાખશે તો પાય પણ અસમય સંખ્યા કેવાશે ખાસ યાદ રાખો બાવીસ ના છેદમાં સાત અને ત્રણ પોઈન્ટ ચૌદ સમય કહેવાય પણ પાય કેવા કેવાય પાય કેવા કહેવાય અસમય કહેવાય ખાસ યાદ રાખો ઓકે બાવીસ ના સાત ને ત્રણ પોઈન્ટ ચૌદ સમય આવશે

બધાને ખબર એકી શું કહેવાય એકમ નો એક ત્રણ પાંચ સાત ન હોય એને એકી સંખ્યા કહેવાય બે વડે ન ભગાય એને એકી સંખ્યા કહેવાય પણ તમને ખબર છે કે એકી સંખ્યા છે ને એવું ક્યારેય ના લખેલું હોય પ્રશ્નમાં આપણે પ્રશ્નમાં ખબર આવા શબ્દો વાપરે કે ભાઈ વિષમ અયુગમાં ભારી ભારી શબ્દો આપણે એમ થાય કે વિષમ તો ક્યાં આવ્યું જ નહીં અમારા સાહેબે વિષમ તો ક્યાંય શીખવાડ્યું જ નહીં અમારા સાહેબ ની વિષમ તો આવ્યું જ નહોતું અમારા સાહેબ ની ટ્રિકમાં અયુગમાં ક્યાંય આવ્યું જ નહોતું તો ત્યારે આપણા કોઈ સાહેબ કામ ના લાગે ત્યારે આપણે ખબર હોવી જોઈએ વિષમ સંખ્યા સાહેબ હમણાં અમે લેક્ચર પૂરો કરશું ભૂલી કે એકી એટલે શું બેકી એટલે શું આમ યાદ ના રહીએ સાહેબ યાદ કેમ રાખવું ટેન્શન ના લ્યો તમે જુઓ એકી ના જે બીજા નામો છે ને એકીને શું કહેવાય વિષમ ને અયુગ્મ એકીના જે બીજા નામ છે એમાં કેટલા અક્ષર છે તમે ગણો વિ વિષમ ત્રણ અક્ષર છે અયુગ્મ ત્રણ અક્ષર છે તો ત્રણ અક્ષર વાળું હોય ને તો એકી જ હોય ત્રણ અક્ષર વાળું હોય ને તો એકી જ હોય તમે જોઈ લ્યો કે એકી એટલે ત્રણ થાય ને હવે તમે જુઓ બેકીના જે બીજા નામ છે સ મ યુગ્મ તો બે અક્ષર વાળું હશે ને બેકી જ હશે કે બેકી એટલે બે હવે તમે ભૂલીને બતાવો હવે તમે ભૂલીને બતાવો હવે તમને જિંદગીમાં નહીં ભૂલાય કે પડે છે ત્યારબાદ આપણે જોશું અવિભાજ્ય સંખ્યા તો એવી સંખ્યા કે જેને બે જ અવયવ હોય એક તો એક અને બીજો સંખ્યા પોતે એને કેવી સંખ્યા કહેવાય ઝીરો બેકી સંખ્યામાં આવે નહીં ઝીરો બેકી સંખ્યામાં ના આવે અહીં એવું લખ્યું છે જે સંખ્યાનો એકમનો 2 કી નથી ઝીરો કી નથી ઝીરો કી નથી ઓકે ખાસ યાદ રાખો અવિભાજ્ય એટલે એ સંખ્યા કે જે સંખ્યાને બે જ અવયવ છે કયા કયા એક અને સંખ્યા પોતે ઓકે 1 થી સો સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યા મેં વધી લખી છે 2 થી શરૂ થાય અને સો સુધીમાં છેલ્લી સતાણું આવે તો બે ત્રણ પાંચ સાત અગિયાર સત્તર ઓગણીસ એકતાલીસ તેતાલીસ ઓગણસાતેણું આ બધી જ સંખ્યા ઓકે આ બધી જ સંખ્યા કેવી છે અવિભાજ્ય છે અવિભાજ્ય સંખ્યાને એક તો એક વડે ભગાય એક તો એક વડે ભગાય અને બીજું એના પોતાના વડે ભગાય ઓકે બાકી કોઈના વડે ભગાય નહીં એને અવિભાજ્ય સંખ્યા કહેવાય થોડાક પ્રશ્નો તમને એમ પૂછ્યા છે અવિભાજ્ય ઉપરથી કદાચ એક્ઝામમાં સીધા પૂછાઈ જાય તો યાદ રાખો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એક છે નહીં બધા ભૂલ કરશે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એક નથી કઈ છે બે છે ઓકે એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા બે છે તમે જોઈ શકો છો અહીંયા બે સિવાય કોઈ બેકી નથી બે જ બેકી છે કેમ કે કોઈ બેકીયામાં ના આવે બેકી સંખ્યા બે વડે ભગાઈ જાય ને એટલે બે સિવાય કોઈ બેકી સંખ્યા નહીં આવે અવિભાજ્યમાં ઓકે નાનામાં નાની એકી અવિભાજ્ય સંખ્યા ત્રણ એક થી પચીસ ની વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા છે નવ એક થી પચાસ ની વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા છે પંદર આ યાદ રાખવાના છેતાલીસ આ ખાસ યાદ રાખો હજી સુધી મેં કઈ પૂછ્યું નથી પણ કદાચ પૂછાઈ જાય તો કામ લાગી જાય ઓકે ચાલો ક્લિયર છે અવિભાજ્યમાં ના આવે કેમ કે એકને ફક્ત એક વડે જ ભાગી શકાય તો એકને એક જ અવયવ છે એટલે વિભાજ્ય કે અવિભાજ્યમાં નહીં આવે તો એક ક્યાંય નથી આવતા એકને કેવા કીધા વિશિષ્ટ સંખ્યા છે

બે ચાર આઠ સોળ બે વચ્ચે સામાન્ય સહ અવિભાજ્ય એક થાય અને ખાસ યાદ રાખો સહ અવિભાજ્ય સંખ્યા લસા કેટલો થાય ખબર સહ અવિભાજ્ય સંખ્યા લસા એના ગુણાકાર જેટલો થાય જેમ કે પંદર અને સોળ છે પંદર અને સોળ પંદર અને સોળ નો ગુસ્સા એક જો મારે પંદર અને સોળનો લસા ફાઇન કરવો છે ને તો મારે પંદર ગુણ્યા સોળ જ કરવા પડશે ઓકે શેર માર્કેટના ક્લાસ કરવાની ઈચ્છા ખરી સાહેબ ના બિલકુલ નહીં યાર એમના શું કે ઓછા લૂંટાણા છીએ આપણે તો હજી શેર માર્કેટમાં જવું છે લૂંટાવા માટે બિલકુલ નહીં જાય આપણે ચાલો આગળ વધશું ચલો ક્વેશ્ચન આન્સર આપો મને આ તમારો ટેટ નો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે તમે સંખ્યાઓ માટે નીચેના પૈકી કયું સૌથી વધુ સાચું વિધાન છે આવા ક્વેશ્ચન એ લોકો પૂછશે કયું સૌથી વધુ સાચું છે યસ યસ એને તટસ્થ કહેવાય ઝીરો છે એ સરવાળા બાદબાકીનો બાકીનો ઘટક છે અને એક છે એક એ ગુણાકાર ભાગાકારનો તટસ્થ ઘટક છે ઓકે ચાલો જવાબ આપો બધા આપો એ બી સી કે જવાબ ડી બે ક્રમિક સંખ્યાનો ગુસ્સા હંમેશા એક જ આવશે એકદમ સાચી વાત કહી દીધી એકદમ સાચી વાત કહી દીધી

સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે સર પાસેથી શીખીને મેથ્સમાં મને આવડતું થઈ ગયું છે થેન્ક યુ થેન્ક યુ તમને પણ અને તમારી જેવા દરેક વિદ્યાર્થીઓનું કે જે આટલો બધો પ્રેમ આપે છે અને આપણી પાસેથી મસ્ત શીખીને એક્ઝામ પાસ કરે છે યસ ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેને મેથ્સમાં બહુ ખરાબ હાલત હતી એવા 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 વિદ્યાર્થીઓને પણ આપણે મેથ્સ ભણાવ્યું રીઝનિંગ ભણાવ્યું એવા દરેક વિદ્યાર્થીઓનું અત્યારના લેવલ સારું છે પહેલાં કરતાં ઓકે તો ક્યારેય એવું નહીં સમજવાનું કે ભાઈ મને મેથ્સ નથી આવડતું મને રીઝનિંગ નથી આવડતું ટ્રાય કરશું મહેનત કરશું તો બિલકુલ આવડી જશે ઓકે ચાલો સી યસ અવિભાજ્ય સંખ્યા છે નહીં એક અવિભાજ્ય સંખ્યા નથી ઓકે એક અવિભાજ્ય સંખ્યા નથી નેક્સ્ટ માઇનસ ત્રણ અને સાત વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે તો જો પૂર્ણાંક સંખ્યામાં બધું આવે ને તો વચ્ચે કીધું ને વચ્ચે એટલે માઇનસ ત્રણ અને સાત આપણે કાઉન્ટ કરશું નહીં તો માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર પાંચ છ આ બધી આવે તો છ આ અને બીજી ત્રણ આ તો કેટલી આવશે નવ ઓકેટ ટુ માં આવા પ્રશ્નો તમને જોવા મળશે તમને આ લેક્ચર આજના લેક્ચર ઘણા બધા પ્રશ્નો ટેટ ટુ ની એક્ઝામમાં જોવા મળશે આજના લેક્ચરમાંથી ઓકે ચાલો આઠ નહીં આવે નવ આવશે ને સમજો ઝીરો થી છ એટલે સાત સંખ્યા ને બીજી આ બે હે તમે ઝીરો કાઉન્ટ કરવાનું ભૂલી ગયા હશો એટલે કદાચ તમારે આઠ આવી શકે હે ચાલો આનો જવાબ આપો ને માઇનસ પાંચ અને પાંચ વચ્ચે આવતા ધન પૂર્ણાંક સંખ્યા કેટલી માઇનસ પાંચ અને પાંચ વચ્ચે આવતા ધન પૂર્ણાંક સંખ્યા કેટલી ઝીરો ના આવે એક બે ત્રણ ચાર જ આવે મેં કીધું ઝીરો ધન કે ઋણપૂર્ણાંક સંખ્યા નથી અને વચ્ચે કીધું હે ને યસ તો ખાસ આવા પ્રશ્નમાં ભૂલ નહીં કરતા હે ચાલો પ્રત્યેક ચાર ક્રમિક ધન ગુણાકાર કોના વડે વિભાજ્ય છે ધન શરૂઆત એક થી થાય એક બે ત્રણ ચાર પાંચ છ બધા ધન છે તો કોઈ પણ ચાર ધન લઈ લો સાહેબ કોઈ પણ ચાર શું કરવા લઈએ મને તો આગળના ચારમાં જ મજા આવશે એક બે ત્રણ ચાર તો હું એક બે ત્રણ ચાર લઈ લઉં હું હું પેલા ચાર ધન છે ને એનો ગુણાકાર કરું ચાલો આનો ગુણાકાર કરો ને કેટલો થાય ચાર તેરી બાર બાર દુ ચોવીસ ચોવીસ એકા ચોવીસ ચોવીસ થાય તો ચોવીસ ને તમારે જોઈ લેવાનું ઓપ્શન માંથી કોના વડે ભગાય ચોવીસ ને બત્રીસ વડે ભગાય અડતાલીસ વડે સોળ વડે 24 ने 24 વડે ભાગાઈ બિલકુલ ભાગાઈ મારો જવાબ આવી ગયો રેડી સાઈપ મે તો છેને આ આ ચાર લીધા હું હોશિયાર વધારે મે આ ચાર લીધા બે તન ચાર પાંચ જો કે લેવાય નઈ પણ તોય તમે લઈ લીધા છે તોય તમારો જવાબ તો આવશે તમે જો 2 * 3 = 6 6 * 4 = 24 24 * 5 = 120 120 ને કોની વડે ભાગાઈ તો 120 ને ખાલી 24 વડે જ ભાગાઈ ઓકે એક્ઝેક્ટલી સાચી વાત મેથ્સ તો શીખીને જ રહેસુ ઓકે ચાલો આગળ વધશું યાર શું કરવાની આવડે ને આપણે એટલું આરામથી ભણાવશું એટલું મસ્ત ભણાવશું તમે ઓફલાઈન ક્લાસમાં આવતા હશો તો તમને ખ્યાલ જ હશે કે આપણે બહુ સારી રીતના બહુ એકદમ વ્યવસ્થિત રીતના ભણાવીએ છીએ અને બધા સ્ટુડન્ટ્સને મેથ્સ સમજાય છે ને મજા આવે છે ઓકે તો ઓફલાઈન જેટલા પણ મારા વિદ્યાર્થીઓ છે અથવા તો બીજી કોઈ જગ્યાએ મારી પાસેથી જે મેથ્સ ભણેલા છે એમને ખબર જ હશે કે ભાઈ કેટલું પોતાની જાતનું મીન્સ લેવલ ઇમ્પ્રુવ થયું છે મેથ્સમાં રીઝનિંગમાં આપણે કેટલા પહેલાં કરતાં કેટલું નવું શીખ્યા છીએ કેટલું નવું વસ્તુ આપણે આવડે છે અને એ આપણું પરફોર્મન્સ કે છે એક્ઝામનું પરફોર્મન્સ આપણે એક્ઝામની બહાર આવીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ મેથ્સના દસ પ્રશ્નોમાંથી મારા આઠ પ્રશ્નો સાચા છે તો એ એક બહુ સારી વાત કહેવાય ઓકે જો આ બહુ મસ્ત ક્વેશ્ચન છે એને અયુગ્મ પૂર્ણાંક અયુગ્મ પૂર્ણાંક એટલે અયુગ્મ એટલે એકી એકી પૂર્ણાંક સંખ્યા એન બરાબર છે ને તમે એક લઈ શકો ત્રણ લઈ શકો પાંચ લઈ શકો સાત લઈ શકો નવ લઈ શકો આવી રીતના તો એન બરાબર તમે આવું લગ માઇનસ એક ને કોના વડે ભાગી શકાય તો એનનો વર્ગ માઇનસ એક ચાલો આપણે પેલા જોઈ લઈએ એન બરાબર એક મૂકીએ આપણે ચાલો એક મૂકો તો એકનો વર્ગ માઇનસ એક ઝીરો થઈ જાય ત્યારે ઝીરો ને તો કોઈના વડે ના ભાગી શકાય ઝીરોથી ચેક થતું નથી તો હું શું કરું તો હું શું કરું હું ત્રણ મૂકું

કઈ બ્રાન્ચ પર છો sir તમે મેં શું કે આપડી એચઓ ઉપર લઉં છું ચાલો તો હવે તમે કેસો કે સાહેબ અમે અમારે એક એ નથ લેવો તને નથ લેવો અમે તો પાંચ લેશું સાહેબ પાંચ તો અરે લ્યો ને પાંચ શું ફરક પડવાનો પાંચ લ્યો તમે જો હું એન બરાબર પાંચ લઉં તો એન નો વર્ગ માઇનસ એક પાંચ નો વર્ગ માઇનસ એક પચીસ માઇનસ એક ચોવીસ

વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા એટલે શું જો વિરોધી સંખ્યા એટલે એવી બે સંખ્યા કે જેનો સરવાળો ઝીરો હોય અને વ્યસ્ત સંખ્યા એટલે એવી બે સંખ્યા કે જેનો ગુણાકાર એક હોય ઓકે હવે તમે જો વિરોધી વ્યસ્ત તમને બનાવતા આવડવી જોઈએ વિરોધીમાં શું કરવાનું સાઇન ચેન્જ કરવાથી જેમ કે મારે એક્સ ની વિરોધી લખવી છે તો માઇનસ એક્સ કરી દેવાના ઓકે મારે માઇનસ એક્સ ની વિરોધી કરવી છે તો હું પ્લસ એક્સ કરી દઈશ વિરોધી સંખ્યામાં સાઇન ચેન્જ કરી દેવાની પ્લસ ના માઇનસ કરી દેવાના માઇનસ ના પ્લસ કરી દેવાના ઓકે યસ યસ અને વ્યસ્તમાં શું કરવાનું ઊંધું કરી દેવાનું મારે એક્સ ની વ્યસ્ત કરવી છે તો એક ના છેદમાં એક્સ તો ઊંધું નીચે કઈ ના હોય તો એક હોય એ ઉપર જાય એક્સ નીચે આવી જાય મારે એક ના છેદમાં એક્સ ની વ્યસ્ત કરવી છે તો એક્સ મારે એક્સ ના છેદમાં વાયની વ્યસ્ત કરવી છે તો વાય ના છેદમાં એક્સ વ્યસ્તમાં શું કરી દેવાનું ઊંધું કરી દેવાનું વિરોધીમાં શું કરી દેવાનું સાઇન ચેન્જ કરી દેવાની યસ સ્પીડ ઉપર જ આપણે આવીએ છીએ ટેન્શન ના લ્યો આપણે થઈ કવર કરી લેશું એને નકર પછી આપણે આવડે જ છે છઠ્ઠો ગેર પાડતા તો સાત વાગશે એટલે આપણે છઠ્ઠો ગેર પાડી દેસુ ઓકે ચાલો આગળ વધશું આગળ વધશું ચાલો હવે આપણે ક્વેશ્ચન કરીએ પણ થઈ જશે ને ટેન્શન ના લો આનો આપણે વિરોધીનો વ્યસ્ત ફાઇન કરવાનો છે પહેલા તો આને લખાઈશું પાંચ એક ના માં ચાર ને જો આ મિશ્ર અપૂર્ણાંક છે અને આપણે લખી શકીએ પાંચ ચોકવીસ વીસ ને એકવીસ એકવીન છેદ માં ચાર અને આપણે એકવીન છેદમાં ચાર લખી શકીએ હવે એની વિરોધી ફાઇન કરવાની અને એની વ્યસ્ત ફાઇન કરવાની ઓકે તો એકવીસ ના છેદમાં ચાર ની વિરોધી શું થાય માઇનસ એકવીસ છેદમાં ચાર ઓકે અને આની વ્યસ્ત શું થાય જો વિરોધીમાં મેં પ્લસ હતા માઇનસ કરી નાખ્યા અને વ્યસ્તમાં હું શું કરી નાખીશ ઊંધું કરી નાખીશ માઇનસ ચાર છેદમાં એકવીસ તમારો જવાબ શું આવશે ઓપ્શન ડી સમજ પેડી તમને સમજ પેડી તમને ચલો પરફેક્ટ ચલો આનો આન્સર આપો પોર્શન હોય કદાચ તમને નવ દસ નું જોવા મળે તો ઓછા પ્રશ્ન જોવા મળે સંભાવના એવા અમુક ચેપ્ટર છે સમાંતર શ્રેણી સંભાવના કયો યામ ભૂમિથી કયો કદાચ તમને એનું બેઝિક થોડુંક જોવા મળી જાય ઓકે

બહુ ઇમ્પોર્ટન્ટ છે બે ની ચાવી જો બે ની ચાવી બહુ સિમ્પલ છે એકમનો અંક હોય આપેલા સંખ્યાના અંકોનો સરવાળો હોય ને ત્રણ વડે ભગાવવો જોઈએ જેમ કે આ સંખ્યા છે બે છ નવ ચાર બે એક અંકોનો સરવાળો કરવું છ બે આઠ આઠ ને નવ સત્તર સત ને ચાર એકવીસ એકવીન બે ત્રેવીસ ત્રેવીસ ચોવીસ એવી જ નવ ની ચાવી છે સરવાળો નવ વડે ભગાવવો જોઈએ તમે જો બે ચાર છ બાર બાર ને પાંચ સત્તર સત્તર ને નવ છવ્વીસ છવીસ ને એક સત્યાવીસ સત્યાવીસ ને તમે નવ વડે ભાગી શકો છો યસ આ સંખ્યા તમે નવ વડે ભાગી શકો છો જો તમે સંખ્યાના અંકોના વડે ભાગી શકો ને આખી સંખ્યા નવ વડે ભગાતી હશે ઓકે ચાલો આવશે બધું આવશે મોક ટેસ્ટના જેવા પ્રશ્ન થાય એ બધું આવશે ટેન્શન ના લ્યો ઓકે ચાલો હજી તો શરૂઆત કરી છે ને આપણે બીજું ચેપ્ટર છે ચાર ની ચાવી શું છે તો છેલ્લા બે અંકો હોય એને ચાર વડે ભગાવા જોઈએ જે સંખ્યાના છેલ્લા બે અંક ચાર વડે ભગાતા હોય ને એ સંખ્યાને ચાર વડે ભગાય જેમ કે તમે જો છોતેર છે તો છોતેર ચાર વડે ભાગાય બીજું પણ યાદ રાખો કે જે સંખ્યાના છેલ્લા બે અંકોને ચાર વડે ભાગી શકાય અથવા 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 ઝીરો ઝીરો હોય જે સંખ્યાના છેલ્લા બે અંક ચાર વડે ભગાતા હોય અથવા તો ઝીરો ઝીરો હોય તો એ સંખ્યાને આપણે ચાર વડે ભાગી શકીએ આઠ ની ચાવી શું છે તો છેલ્લા ત્રણ અંક છે ને એ આઠ વડે ભાગી શકાય એવા હોય ત્રણસો બાવન અહીં છેલ્લા ત્રણ અંક ત્રણસો બાવન છે આ સંખ્યાના સમજો ત્રણસો ને આઠ વડે ભગાતું હશે આઠ ચોક બત્રીસો ઝીરો 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 હોય ભાગી શકાય અથવા અથવા ત્રણ મીંડા હોય ઝીરો 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 હોય તો એ સંખ્યા તમે આઠ વડે ભાગી શકો જે સંખ્યાના છેલ્લા બે અંક ઝીરો ઝીરો હોય અથવા તો ચાર વડે ભગાતા હોય એને ચાર વડે ભગાય જે સંખ્યાના છેલ્લા ત્રણ અંક ઝીરો 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 હોય અથવા તો આઠ વડે ભગાતા હોય એ સંખ્યાને તમે આઠ વડે ભાગી શકો ક્લિયર થાય છે આગળ વધશું ચાવી શું છે તો એકમનો અંકનો અંક પાંચની ચાવી શું છે તો એકમનો અંક ઝીરો હોય અથવા તો પાંચ હોય એવી સંખ્યાને પાંચ વડે ભગાય ઓકે આગળ વધશું ખાસ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી અગિયારની ચાવી મોસ્ટ આઈએમપી અગિયાર ની ચાવી ઓકે અગિયાર ની ચાવી ખાસ બધાને આવડવી જોઈએ શું શું કીધું સ્થાન પર આવેલા અંકોનો સરવાળો માઇનસ બેકીસ સ્થાન પર આવેલા અંકોનો સરવાળો અને એ બેનો શું કરી નાખો તફાવત લ્યો એ તફાવત ક્યાં તો ઝીરો આવવો જોઈએ ક્યાં તો અગિયારનો અવયવ આવવો જોઈએ અગિયાર નો અવયવ એટલે અગિયાર વડે ભગાવવો જોઈએ અગિયાર બાવીસ તેત્રીસ આવું બધું ઓકે સમજવું તમને એક્ઝામ્પલ બતાવું શું કયો છો સમજાતું નથી સર બે ની ચાવીમાં એડિશન કરીને ભગાય તો આ ચાવી આઠ ને લાગુ પડે ને એવું ના હોય ને ચાલો જુઓ પેલા હું તમને નાની સંખ્યા માટે બતાવું ચાલો ને આપણે આ એક્ઝામ્પલમાં પછી આવીએ આ એક્ઝામ્પલમાં આપણે પછી આવીએ પેલા આપણે નાની સંખ્યામાં જોઈએ જેમ કે હું તમને કહું કે ભાઈ બસો ને ત્રેપન આ અગિયાર વડે ભગાય ગઈ નહીં ચાલો ચેક કરીએ તો બે ને ત્રણ પાંચ એકી સ્થાન એટલે આ બધા એ શરૂઆત કરો ને અલ્ટરનેટ લઈ લેવાના પછી હોય નહીં લઈ લેવાનું પાંચ આ બેનો તફાવત કરવાનો ઝીરો ઓકે હજી જો હું થોડીક મોટી સંખ્યા લઉં છન છ બાર બૈચું એક બાર માઇનસ એક અગિયાર અગિયાર ચાલે ઝીરો ચાલે અગિયાર ચાલે બાવીસ ચાલે તેત્રીસ ચાલે બધું ચાલે સાહેબ હજી થોડીક મોટી સંખ્યા લ્યો ને તમે હજી થોડીક મોટી સંખ્યા લ્યો ને તમે તો અમને ખબર પડે પાંચ ચાલો જોઈ લઈએ પાંચ ને ચાર નવ ત્રણ ને છ નવ બે ની બાદ બાકી કરો ઝીરો ચાલે લા સંખ્યા અગિયાર વડે ભગાશે હવે મોટી સંખ્યા આવી તો હવે આપણે અહીંયા આઈપી છે લઈ લઈ તમજો અહીં કઈ સંખ્યા આઈપી બે નવ ચાર ત્રણ પાંચ ચાર એક સાત ચલો ચેક કરીએ આ સંખ્યા અગિયાર વડે ભગાઈ ગઈ નહીં એને ચેક કરી લઈએ બેન ચાર છ સાન પાંચ અગિયાર અગિયાર ને બાર બાર લખી નાખો બચાવો એનો સરળો કરી દેવાનો નવ ને ત્રણ બાર બાર ને ચાર સોળ સોળ ને સાત ત્રેવીસ ત્રેવીસ લખી નાખો

જે સંખ્યા બે વડે ભગાય ને ત્રણ વડે ભગાય છ વડે ભગાય બાર ની કોઈ ચાવી ના હોય જે સંખ્યા ત્રણ વડે ભગાય ચાર વડે ભગાય બાર વડે ભગાશે તો હતી ચાવી ચાલો આપણે પ્રશ્ન કરીએ કઈ સંખ્યાને ત્રણ વડે તો તમે ફટાફટ ચેક કરી લ્યો કે જેનો સરવાળો ત્રણ વડે ભગાતો હશે એ સંખ્યાને ત્રણ વડે ભગાતી હશે ચાલો જોઈ લઈએ ફટાફટ એને તો પાંચ ને ચાર નવ ને એક દસ ને ત્રણ બાર ને બે ચૌદ ને છ અઢાર ભગાય છે પાંચ ને ચાર નવ નવ ને બે અગિયાર ને એક બાર ને ત્રણ પંદર ને સાત બાવીસ ના ભગાય રેડી ત્રણ વડે પુરી ભાગી શકાય એવી ગોતવાની હતી કઈ સંખ્યા ને ત્રણ વડે ભાગી શકાય તો એ ભાગી શકાય અરે 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 પેલી ભગાતી હતી ને તો એ જ મારો જવાબ આવી ગયો હું ફરીથી ચેક કરી લઉં પાંચ ને ચાર નવ ને એક દસ ને ત્રણ તેર ને બે પંદર પંદર ને છ એકવી હા પેલી ભગાતી હતી ત્રણ વડે બીજી કોઈ નહીં ભગાતી હોય રેડી ને સોરી હા ચાલો ટ્રાય કરશું આપણે મેક્સિમમ લેવાની જયરાજભાઈ બે દિવસ તો આપણે લેશું જ જો પોસિબલ હોય તો આપણે ત્રીજો લેક્ચર લઈ લેશું કે જેથી તમારું મસ્ત ટેટ ટુ માટે આખું કવર થઈ જાય ઓકે ટેટ માટે જેટલું કામનું છે બધું કવર થઈ જાય તો ખાસ આપણે ટ્રાય કરશું આજનો લેક્ચર આખો આવતીકાલનો આખો લેક્ચર જો પછી મને લાગ્યું કે ભાઈ ઘટે છે ને મારે ભણાવવું છે જેથી વિદ્યાર્થીઓને ફાયદો થઈ જાય તો આપણે પરમ દિવસે એક લેક્ચર રાખી દઈશું બે કલાકનો એવું હોય તો રાખી દઈશું પણ જેથી તમારું મસ્ત પૂરું થઈ જાય ઓકે તો તમે ટેન્શન ના લ્યો બિલકુલ ઓકે બધું થઈ જશે આપણે પાસ થવાનું છે પછી ભલે આપણે એક લેક્ચર વધારે લેવો પડે કોઈ વાંધો નહીં ઓકે રિઝલ્ટ મતલબ છે આવવું જોઈએ ઓકે યુવા ઉપનિષદના વિદ્યાર્થીઓ પાસ થવા જોઈએ આપણે એક લેક્ચર વધારે લેવો પડશે તો એક લેક્ચર આપણે વધારે લઈ લેશું ઓકે ટેન્શન ના લ્યો બિલકુલ ચાલો અહીં જન આપો આવા ક્વેશ્ચન એ પૂછાય એક સંખ્યા છે એમાં વચ્ચે એક સાઈપો

કઈ સંખ્યાને ચાર વડે ભાગી શકાય છેલ્લા બે અંક આપણે જોશું જે સંખ્યાના છેલ્લા બે અંક ચાર વડે ભગાતા હશે ને એ સંખ્યાને ને આપણે ચાર વડે ભાગી શકીએ ઓપ્શન સી છે એને વડે ભાગી સંખ્યા ઓકે આગળ ડોલર ડોલર છે ની જગ્યાએ નાના નાની કઈ સંખ્યા આવે કે જેથી મળતી સંખ્યા ને અગિયાર વડે નિશેષ ભગાય ઓકે અગિયાર નો નિયમ આપણે યુઝ કરશું કોઈ ટેન્શન નથી

શરૂઆત કરો એક થી એક મૂકો ડોલર બરાબર તો આ ચાર ને એક પાંચ થઈ જાય કેટલું થઈ જાય પાંચ અને અઢાર અને પાંચ નો ડિફરન્સ કેટલો થાય તો અઢાર અને પાંચ નો ડિફરન્સ કેટલો થઈ જશે તેર થઈ જશે જી ચાલે નહીં એ ચાલે નહીં આપણે એક જવાબ આવશે નહીં એક જવાબ નહીં આવે પછી તમે બે મૂકો ને તો ચાર ને બે છ થઈ જાય અને અઢાર અને છ નો ડિફરન્સ બાર થઈ જાય એ ના ચાલે તમે ડોલર બરાબર ત્રણ મૂકો તમે શું કરો ડોલર બરાબર ત્રણ મૂકો તો ચાર ને ત્રણ કેટલા થઈ જાય સાત

તમને ભૂમિતિના પિતા પૂછે યુક્લિડ તમને આધુનિક ભૂમિતિનું કંઈક પૂછે થેલ્સ જવાબ આવશે તમને એવું પૂછે કે ભાઈ ભૂમિતિનું માળખું કોને રેડી કર્યું હિલબર્ટ જવાબ આવશે તો બધા ગણિત શાસ્ત્રી હોય તમારે યાદ રાખવા જોઈએ ભાગાકારનું પ્રમેય કોને આપ્યું તો યુક્લિડે આપ્યું તો આપણે ભાગાકારનું પ્રમેય સમજીએ ઓકે ભાગાકારનું પ્રમેય સમજવા માટે આપણે પહેલા એક ભાગાકાર કરીએ જેમ કે હું પચીસ ને સાત વડે ભાગું તો સાત તેરી એકવીસ તેસ આવી ચાર તો જે આ પચીસ હતા એને આપણે શું કહેવાય ભાજ્ય કહેવાય

ભાજક ગુણ્યા ભાગ કરો કરો એમાં શું કરો તમે શેષ પ્લસ કરો તો તમને ભાજ્ય મળે તો તમને ભાજ્ય મળે અને આ જ છે આપણું ભાગાકારનું પ્રમેય અઢાર કઈ રીતે આવ્યા ક્યાં અઢાર કઈ રીતે આવ્યા અઢાર નો સરવાળો ચાર પ્લસ આઠ બાર બાર ને છ અઢાર પેકિસ્તાન સરવાળો ઓકે આનો સરવાળો આ તો આ આપણું ભાગાકરનું પ્રમેય છે આ આપણું શું છે ભાગાકરનું પ્રમેય છે ઓકે ચલો ક્વેશ્ચન કરીએ જો પાંચસો ઓગણત્રીસ ને કોઈ સંખ્યા વડે ભાગો તો ભાગફળ સત્યાવીસ અને શેષ સોળ મળે તો ભાજપ શોધો ભાજપ ગુણ્યા ભાગફળ આપણે એવું હતું ને ભાજપ ગુણ્યા ભાગફળ ભાજપ ને હું એક્સ કહી દઉં ભાજપ ગુણ્યા ભાગફળ કેટલું આપ્યું સત્યાવીસ પ્લસ શેષ કરો શેષ કેટલી સોળ તો બરાબર મને ભાજ્ય મળે કેટલું આપ્યું પાંચસો ને ઓગણત્રીસ એક્સ ફાઇન કરવાનો સિમ્પલ મળી જાય ને શું કરશું આપણે સોળ ને પેલી સાઈડ લઈ જાય તો સોળ કેવા થઈ જાય માઇનસ પાંચસો પાંચસો તેર છેદ માં સત્યાવી ચાલો સત્યાવીસ એકા સત્યાવીસ વડે ભાગ ચાલશે તો ડાયરેક્ટ જોઈ લો ને નો કોની સાથે ગુણાકાર કરવાથી ત્રણ આવે તો સાત નો નવ સાથે ગુણાકાર કરવાથી ત્રણ આવે એટલે જવાબ ઓગણીસ જ આવતો હશે સાત એકમ અંક જોઈ લેવાય ખાલી સાતનો કોની સાથે ગુણાકાર કરવાથી ત્રણ આવે તો નવ સાથે તો જવાબ ઓગણીસ જ આવતો હશે ઓકે થોડીક બુદ્ધિ ચલાવવાની તમે અલગ અલગ જગ્યાએ બધી ભલતી ટ્રીક ફરજી ટ્રીકો જોશો કોઈ ફરજી ટ્રીક પર આપણે પડવાનું નથી હું તમને સાચી ટ્રીક શીખવાડું સાચી મેથડ શીખવાડું જ્યારે પણ તમે આ ટાઈપનો ક્વેશ્ચન જુઓ કોઈ સંખ્યાને એકસો ચૌદ વડે ભાગવામાં આવે તો શેષ કેટલી આવે એકવીસ હવે સંખ્યાનો ઓગણીસ વડે ભાગો તો શેષ કેટલી આવે જ્યારે પણ તમે જિંદગીમાં ક્યાંક આ ક્વેશ્ચન જોઈ જાઓ આવો ક્વેશ્ચન જોઈ જાઓ તો તમને પ્રશ્નમાં જે શેષ આપી હોય ને એકસો ચૌદ વડે ભાગવામાં આવે તો શેષ કેટલી આવે એકવીસ તો જે શેષ તમને આપે ને એને તમારે સંખ્યા માની લેવાની તમારી સંખ્યા કેટલી છે એકવીસ તમારે તમારે એકવીસ ને સંખ્યા માની લેવાની પછી તમને જેમ કીધું ને એમ કરવાનું તમને શું કીધું એ સંખ્યાને ઓગણીસ વડે ભાગો એકવીસ ને તમે ઓગણીસ વડે ભાગો ઓગણીસ એકા ઓગણીસ બે તમને શું પૂછ્યું

એ સંખ્યા મારી 3 થઈ જશે હમન શું કીધું કે સંખ્યાના વર્ગને 6 વડે ભાગો તો 3 નો વર્ગ શું થઈ ગયો 3 નો વર્ગ 9 થઈ ગયો 9 ને કેટલા વડે ભાગો 6 વડે ભાગો 6 એકા તેસ કેટલી આવી 3 તેસ શું મળે સમજ પડે છે સમજ પડે છે જી શેષ આપે છે ફરીથી કહું છું જી શેષ આપેલી હોય એને તમારે સંખ્યા માની લેવાની અને પછી જે સંખ્યા સાથે કરવાનું એ કીધું અહીંયા શેષ એકવીસ આઈપી થી એકવીસ ને સંખ્યા માની લીધી એકવીસ ને ઓગણીસ વડે ભાઈ ગયા શેષ પી થી બે મળી અહીંયા શેષ ત્રણ આઈપી થી ત્રણ ને સંખ્યા માની લીધી એનો વર્ગ કરવાનો હતો ત્રણ નો વર્ગ નવ નવ ને છ વડે ભાઈ ગયા શેષ આવી ત્રણ ક્લિયર ચલો નેક્સ્ટ પાંચ હજાર ઓગણત્રીસ માં કઈ સંખ્યા ઉમેરતા તેને સત્તર વડે નિશેષ ભાગી શકાય આમાં તમને બે ટાઈપના પ્રશ્ન પૂછી શકે શું ઉમેરવું જોઈએ અથવા તો શું બાદ કરવું જોઈએ જયારે પણ તમને આવા ટાઈપનો ક્વેશ્ચન પૂછે તો સૌથી પેલા એ સંખ્યાને જ તમારે ભાગી દેવાની મતલબ આપણે પાંચ હજાર આવી નવ ઉપરથી ઉતારો નવડો સત્તર પંચા પિંચ્યાસી શેષ કેટલી આવી ચૌદ તમને બે ટાઈપના પ્રશ્ન પૂછી શકે કોના વડે ગુણવું જોઈએ અને કોના વડે ભાગવું જોઈએ ઓકે તો સોરી શું બાદ કરવું જોઈએ કે શું ઉમેરવું જોઈએ ઓકે બે ટાઈપના પ્રશ્ન પૂછી શકે તો બાદ કરવાનું કે ત્યારે તમારે શું કરવાનું એ તમને શું પૂછ્યું છે ઉમેરવાનું ચાલો કઈ વાંધો નહીં ઉમેરવાનું હોય ત્યારે હું તમને કહું પણ બાદ કરવાનું હોય ત્યારે શું કરવાનું જ્યારે તમને બાદ કરવાનું કે ને તો જે શેષ હોય ને એ જ જવાબ આવે તમારો શેષ કેટલી આવી ચૌદ શેષ કેટલી મેળવી ચૌદ તો એમારો જવાબ ચૌદ જ આવશે સમજ પડે છે યાદ રાખો ત્યારે બાદ કરવાનું હોય ત્યારે શેષ હોય ઈ જ જવાબ આવે કેમ કે તમે શેષ ને જ બાદ કરી દયો તો શેષ બચે જ નહીં પાંચ હજાર ઓગણત્રીસ માંથી ને ચૌદ બચત જ નહીં એનો મતલબ કે વડે જો કદાચ તમને આવી બધી કઈ ખબર ના પડે તો સીધું યાદ રાખો કે બાદ કરવાનું કેમ તો શેષ જ જવાબ આવે અને જો ઉમેરવાનું કે તો જો ચૌદ ની સત્તર કઈ હોત ને તો કામ થઈ જાત તો ચૌદ માંથી સત્તર લાવો તો કેટલા ઉમેરવા પડે ત્રણ આમાં તમને ના મજા આવી ને તો હું તમને જો મજા આવે ને એવી રીતે કહું જ્યારે ઉમેરવાનું કે ને ત્યારે ભાજક અને શેષનો ડિફરન્સ લઈ લેવાનો કેનો ભાજક અને શેષનો ડિફરન્સ ભાજક કેટલું છે સત્તર શેષ કેટલી છે ચૌદ ડિફરન્સ કેટલો આવ્યો ત્રણ તો ત્રણ ઉમેરવાનો જવાબ આવી ગયો સમજ પડી ઉમેરવાનું કે ત્યારે ભાજક અને શેષનો ડિફરન્સ લઈ લ્યો બાદ કરવાનું કે ત્યારે શેષ

તમે એકમના અંકનો જ ગુણાકાર કરો ક્લિયર થાય છે આઠ નવા બોતેર બોતેર નો બે પાછો બે છક બાર બાર નો બે પાછો બે દુ ચાર એટલે ચાર ચાલો હવે તમે જો આ ચાર ક્વેશ્ચન ચાર ની પાંચ ક્વેશ્ચન આ પાંચ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા હોય ને આ એક બે ત્રણ ચાર અને પાંચ તો તમને ફોર્મ્યુલા આવડવા જોઈએ ઓકે જેમ કે પ્રથમ પચીસ એકી સંખ્યાઓનો સરવાળો તો પ્રથમ એન એકી સંખ્યાનો સરવાળો થાય એન નો વર્ગ પચીસ એકી સંખ્યાનો સરવાળો કીધો તો પચીસ નો વર્ગ કરી દોચીનો વર્ગો તમારે એન ના વર્ગ ને એન વડે ભાગી દો તો ખાલી એન આવે તો સરેરાશ પૂછે ને તો પચીસ જ જવાબ આવતાનો ઓકે તો સરેરાશ પૂછે તો આ દરેક ટાઈપમાં હું તમને કહું છું આવા ટાઈપમાં તમને સરેરાશ પૂછે ને તો સૂત્રને એન વડે ભાગી દેવાનો ઓકે તમને સરવાળો પૂછો તો એન સ્કવેર સરેરાશ પૂછ્યો તો એન ઓકે સરવાળો એન પ્લસ વન ઓકે તો એન બરાબર કેટલા મૂકીએ ત્રીસ ગુણ્યા એકત્રીસ તો કરો ને એકત્રીસ તેરી કેટલા થાય ત્રાણું પાછળ મીંડું એટલે નવસો ત્રીસ નવસો ત્રીસ મારો જવાબ આવશે જો મને સરેરાશ પૂછત જો મને સરેરાશ પૂછત તો મારો જવાબ શું આવત તો મને એન વડે ભાગી દઉં તો એન પ્લસ વન તો એકત્રીસ આ મારો આન્સર આવત કેનો સરેરાશનો અને સરવાળો કહે તો નવસો ત્રીસ સમજ પેઢી ઘડી ઘડી આવે હું સરેરાશ નહીં બતાવું પણ તમે સમજી જાઓ કે એન વડે ભાગવાનું થાય તમારે પ્રથમ પચીસ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના સરવાળોનું સૂત્ર છે એન એન પ્લસ વન બાય ટુ એનની જગ્યાએ પછી મૂકો તો પચીસ ગુણ્યા એન પ્લસ વન એટલે પચીને બે તેર દુ છી થાય તેર ગુણ્યા પચીસ કરો જવાબ આવી જાય તમને ખબર છે હું પચીસ ગુણ્યા તેર કરીશ તો મારો જે જવાબ આવશે ને એમાં એકમનો અંક પાંચ જ આવે કેમ કે તમે જો પાંચ તેરી કેટલા થાય પંદર તો એકમનો અંક પાંચ જ આવશે તો મારો જે જવાબ આવશે ને એમાં પાછળનો અંક પાંચ હોવો જોઈએ જો એકમાં જ પાંચ છે તે ઠીક કરી દો

પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો એનું સૂત્ર શું છે તો n n 1 2n 1 6 આ સૂત્ર યાદ રાખવાનું આનો કોઈ રસ્તો નથી આ તમારે યસ પાછું શીખવાડું તમે ટેન્શન ન લ્યો આમાં હું પાછું શીખવાડું ડિજિટ સમ આ સૂત્ર તમારે યાદ રાખવાનું હવે તમે જો n બરાબર કેટલા મૂકું 35 તો 35 એ 35 મૂક્યા 35 1 તો કેટલા થઈ જાય 36 અહીંયા

ઝીરો ગુણ્યા એક ઝીરો તો મારો જે જવાબ આવશે ને એનો ડિજિટ સમ ઝીરો જ આવશે સોરી એનો એકમનો અંક ઝીરો જ આવશે તો જવાબમાં તમે જોઈ લ્યો ઓપ્શનમાંથી કે કેનો કેનો એકમનો અંક ઝીરો છે અહીં છે અહીં છે નહીં આજ મારો જવાબ આવશે તો અહીંયા એકમના અંકથી પ્રશ્ન થઈ ગયો પણ હું એમ કહું કે ભાઈ બે ઓપ્શન છે કે જ્યાં બે માં ઝીરો ઝીરો છે હે ને બે ઓપ્શન છે કે જ્યાં બે માં એકમનો અંક ઝીરો ઝીરો છે તો આઠ છતાલીસ થાય ને તો અડતાલીસ એટલે અડતાલીસ એટલે આઠ ને ચાર બાર બાર એટલે બે ને એક ત્રણ અને ત્રણ અઠા ચોવીસ અને ચોવીસ એટલે બે ને ચાર છ આવી રીતના જુઓ આઠસમ અડતાલીસ ડિજિટ સમ છ મારો જે જવાબ હશે ને એનો ડિજિટ સમ છ જ આવશે તમે જોઈ લો આનો ડિજિટ સમ છ જ હશે એક ને ચાર પાંચ ને નવ ચૌદ ચૌદ ને એક પંદર અને પંદર એટલે એકને પાંચ છ આવ્યો છો પ્રશ્નનો ડિજિટ સમ અને જવાબનો ડિજિટ સમ સરખો જ હોય સમજ પેઢી હું શું કહું છું તો આવી રીતના તમે ગુણાકારથી બચી શકો છો લાસ્ટ ક્વેશ્ચન આ ટાઈપમાં પ્રથમ પંદર પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો નો ઘન માટે સૂત્ર શું છે એન નો વર્ગ નો વર્ગ છેદમાં ચાર એન એટલે કેટલા પંદર તો પંદર નો વર્ગ કેટલો થાય બસો ને એન પ્લસ વન એટલે પંદર ને એક સોળ નો વર્ગ કેટલો થાય બસો છપન છેદ ચાર બસો ને ચાર વડે ભાગો ચાર છોવીસ ચાર છોવીસ ને ચોખ્ખું ચોકુ સોળ બસો પચીસ ગુણ્યા ચોસઠ એકમનો અંક જોઈ લો પાંચ ચોક વીસ એટલે એકમનો અંક ઝીરો આવો જોઈએ એકમનો અંક ઝીરો આવો જોઈએ ઓકે એકમનો અંક ઝીરો એકમાં જ છે ઓપ્શન એમાં મારો જવાબ આવી ગયો ક્લિયર ભગાય હતી ને શું કરવા ના ભગાય શું કરવા ના ભગાય બતાવી દઉં તમને

ચાલો આગળ વધશું સંખ્યા આધારિત ક્વેશ્ચન જો એક્ઝામમાં તમે આવા ક્વેશ્ચન ઘણી વાર જોયા હશે કે ભાઈ બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો નવ છે અને અંકોના સ્થાનની અદલા કરો તો નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં પિસ્તાલીસ જેટલી વધુ તો તે સંખ્યા શોધો આવા ક્વેશ્ચન હંમેશા ઓપ્શન થી કરવા જોઈએ ઓકે સમજો અંકોનો સરવાળો બધામાં નવ છે તો એ એ લાઈનથી આપણે કંઈ કરી શકતા નથી બસ શું કીધું

નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા પિસ્તાલીસ જેટલી વધુ મળી ઓકે ક્યુબ વાળો ફરી કરાવવાની શું જરૂર છે યાર સૂત્રમાં કિંમત મીકી એન નો વર્ગ એટલે પંદર નો વર્ગ એન પ્લસ વન એટલે પંદર ને એક સોળ નો વર્ગ પછી મેં છેદ ઉડાડ્યા હે ને બસો છપ્પન ને ચાર વડે ભાઈ ગયા ચોસઠ આવ્યા પછી બસો પચીસ ગુણ્યા હું ચોસઠ કરીશ તો એકમનો ઝીરો જ આવશે મારો ઓકે આ રીતે ચાલો નેક્સ્ટ બે અંકની એક સંખ્યાનો દશકનો અંક એકમના અંકથી ત્રણ ગણો છે દશક નો અંક એકમ ના અંક થી ત્રણ ગણો થવો જોઈએ ત્રણ તેરી નવ અહીંયા થાય છે સાત ના ત્રણ ગણા એકવીસ થાય ના થાય ત્રણ ના ત્રણ ગણા નવ થાય ના થાય ચાર ના ત્રણ ગણા બાર થાય ના થાય એટલે એક જ એક જ લાઈન થી મારો જવાબ આવી ગયો ઓપ્શન એ આગળ મારે કઈ ચેક પણ કરવું પડ્યું નહીં તો એક એક લાઈન તમારે ચેક કરતી જવાની કહેવાનો મતલબ એ છે ગમે ત્યારે તમારો જવાબ આવી જશે નેક્સ્ટ બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર પંદર છે ચાર પંચા વીસ ત્રણ પંદર ઓકે બે પંચા દસ પાંચ એકા પાંચ ક્યાંય ગુણાકાર પંદર પણ અહીંયા આપણું સંખ્યા પદ્ધતિ એ પૂરું થાય છે હવે આપણે જોઈશું સાદુ રૂપ સાદુ રૂપમાં તમને ખાસ નિયમ આવડવો જોઈએ બોર્ડ માસ ઓકે બોર્ડ માસ બધાને ખબર હશે બોર્ડ એટલે બી એટલે બ્રેકેટ ઓ એટલે ઓફ પછી ભા ગુ બ્રેકેટ ચાર પ્રકારના હોય સૌથી પહેલા રેખા કાઉશ સોલ્વ થાય પછી નાનો પછી છગડિયો પછી મોટો મતલબ પેલા રેખા કાઉશ ખુલે પછી નાનો સિમ્પલ તમારે શું કરવાનો થાય ગુણાકાર કરવાનો થાય એટલે ઓફમાં તમારે ગુણાકાર કરવાનો થાય ક્યાંક તમે ઓફ જોઈ જાવ ને તો પછી ભાગાકાર ગુણાકાર સરળો બાદ બાકી ઓફ એવો ગુણાકાર છે કે જે ભાગાકાર સોરી ગુણાકારની ની થાય થાય જનરલી ગુણાકાર ભાગાકાર પછી થાય પણ ઓફ લખેલું હોય ને તો એ તમારે ગુણાકાર છે એકવાઈડેડ બાય ટુ ઇન્ટુ થ્રી પેલા ભાગાકાર થાય છ ભાગ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ નવ પણ જ્યારે ઓફ લખવું હોય ને તો એ ભાગાકારની ની સોલ્વ થાય ઓકે આ એક ખાસ ધ્યાન રાખજો ઓફ આ યુઝ છે ચાલો આપણે જવાબ આપીએ હવે જવાબ આપીએ આપણે આ એક ક્વેશ્ચન છે સૌથી પહેલા નાના કાઉસ ની અંદર છે ગુણાકાર છે છે ગુણાકાર આઠ ને બાર વીસ વીસ માંથી સોળ જાય તો ચાર તો નાના કાઉસ ની જગ્યાએ કેટલા આવી ગયા ચાર આવી ગયા નાના કાઉશ જગ્યાએ ચાર આવી ગયા હવે છગડિયા કૌંસ સોલ્વ કરો છગડિયા કાઉશમાં માઇનસ ને ભાગાકાર બચે છે તો ચોવી ભાગ્યા ચાર કેટલા થઈ જશે છ અને સાતમાં છ જાય તો એક બે ચો છગડિયા કાઉન્ટમાં નવમાંથી એક જાય તો આઠ મારો જવાબ આવી ગયો આઠ કાંઈ નથી કરવાનું બહુ સિમ્પલ ઓકે નેક્સ્ટ સૌથી પહેલા તમે નાનો કાઉન્ટ જોશો તેમાં પ્લસ છે ઓફ છે ને ભાગ્યા છે પેલા ઓફ સોલ્વ થાય તો બે તેરી છ હવે છ ભાગ્યા છ કરો તો કેટલા આવે એક અને સાત ને એક આઠ તો નાના કાઉન્ટની જગ્યાએ તમારું શું આવી ગયું નાના કાઉન્ટ્સ થી જગ્યાએ તમારું શું આવી ગયું આઠ આવી ગયું હવે છગડે કૌશમાં પાંચ માઇનસ આઠ બચા તમે પાંચ માંથી આઠ બાદ કરો તો કેટલા આવે માઈનસ ત્રણ આવે ખાસ યાદ રાખો માઇનસ ત્રણ આવે હવે તમે જો ના છગડ્યો કૌશ તમે ખોલશો ને તો અહીંયા માઈનસ આ માઈનસ સાથે ગુણાઈ જાય તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય પાંચ ગુણ્યા બે માઇનસ ત્રણ પ્લસ છ ઓકે એ ભૂલ નથી કરીને મેં ચેક કરી લઉં છું એક વખત ત્રણ પાંચ બે ચારી છ છ ભાગ્યા છ એક થાય સાત ને એક આઠ થાય પાંચ માઇનસ આઠ કેટલા થાય માઇનસ ત્રણ થઈ માઇનસ ત્રણ પ્લસ ઓછા અચ્છા એ મારાથી ભૂલમાં છ લખાઈ ગયા ત્રણ આવશે તો પાંચ ગુણ્યા બે ત્રણ ને ત્રણ કેટલા થાય છ દસ માઇનસ ક્લિયર ચાલો આગળ વધશું અહીંયા પેલા નાનો કૌશ સોલ્વ કરશો નાનો કૌશો બહુ ભારે છે તેર ભાગ્યા ત્રણ માઇનસ એક ભાગ્યા ત્રણ ટેન્શન ના લ્યો અને તમે આમ લખી ને અને તમે આમ લખી લ્યો

નાનો કૌંસ તમારો ચાર થઈ ગયો જો છગડિયા કૌંસ મેં પાછું એવું જ આવ્યું પાંચ ભાગ્યા ચાર માઇનસ એક ભાગ્યા ચાર એને આપણે ફરીથી એવી રીતના જ લખી નાખીએ એને આપણે ફરીથી એવી રીતના જ લખી નાખીએ પાંચ ભાગ્યા ચાર માઇનસ એક ભાગ્યા ચાર તો આને આપણે પાછું શું કહેશું પાંચ પાંચ માઇનસ એક ભાગ્યા ચાર ચાર ભાગ્યા ચાર એટલે એક તો છગડિયા કૌંસમાં શું આવ્યું એક આવ્યું એક ભાગ્યા એક 1/1 એટલે પાછું 1 અને 1 ને 2 મસ્ત ક્વેશ્ચન હો તો બરાબર તમે આ પાર્ટ સોલ્વ કરતા આવડવો જોઈએ આ ભાગને કઈ રીતના સોલ્વ કર્યો તમે જો અહીંયા એવું જ પછી આ ભાગને મે કઈ રીતના સોલ્વ કર્યો તમે જો અહીંયા ઓકે મસ્ત ક્વેશ્ચન સમજો રેખા કૌંસ છે સૌથી પહેલા રેખા કૌંસ કુલ છે રેખા કૌંસમાં 4 માંથી 3 બાદ કરો એટલે 1 બચે હે ને તો ચાલો રેખા કૌંસની જગ્યાએ આપણે 1 લખી નાખીએ અરે રેખા કૌંસ ગયો સર 5 ભાગ્યા 1 કરી નાખો તો કેટલા થઈ ગયા 5 તો નાના કૌંસ ની જગ્યાએ આપણે કેટલા લખી નાખી હવે 5 લખી નાખીએ ચાલ હવે 6 માંથી 5 જાય તો 1 તો છગડિયા કૌંસ ની જગ્યાએ આપણે કેટલા લખી નાખીએ 1 લખી નાખીએ હવે 3 માંથી 1 જાય તો 2 તો મોટા કૌંસ ની જગ્યાએ આપણે 2 લખી નાખી અને 2 માંથી 2 જાય તો 0 તમારો જવાબ આવી ગયો 0 ક્લિયર ચાલો તો આ ટાઈપના ક્વેશ્ચન તમને આવડવા જોઈએ કે જેમાં સિમ્પલ મે ભાગુ સબા અને કાઉસ ઓફ ભાગુ એનો હું યુઝ કરું છું કાઉન્સ ઓફ ભાગુ સભા હવે આ ટાઈપના ક્વેશ્ચન આની આગળની ટેટ ટુ ની હું વાત કરું કન્ટેન્ટના પેપરની બે હજાર સત્તરની તેમાં એક આ ટાઈપનો ક્વેશ્ચન જોવા મળ્યો હતો ઓકે હું આ ટાઈપના ક્વેશ્ચન તમને જો ડાયરેક્ટ કહું છું સૂત્ર વગર ઓકે કોઈ જગ્યાએ હું સૂત્રનો તમને યુઝ નહીં કરાવવું હું સૂત્ર વગર વાત કરું બધી સૂત્રથી બહુ કર્યું આપણે સૂત્ર વગર સમજીએ તમે જુઓ ઉપર સત્તાવન ગુણ્યા સત્તાવન ગુણ્યા સત્તાવન છે તો ઉપર આપણે સત્તાવન ઘણી વાર એક્સ લઈ લઈએ તો આપણે એવું કહી શકીએ એક્સ નો ઘન છે તેતાલીસ એટલે વાય નો ઘન છે અને વચ્ચે શું છે પ્લસ તો હંમેશા યાદ રાખો હવે મારી વાત હવે હું જે 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 બોલું છું ને ખાસ યાદ રાખજો બધી વસ્તુ જે જે બોલું છું ને બધું ખાસ યાદ રાખજો ઉપર જયારે એક્સ નો ઘન અને વાય નો ઘન બનતો હોય અને વચ્ચે પ્લસ હોય ત્યારે તમારે ત્યારે તમારે માત્ર ને માત્ર શું કરવાનું ત્યારે તમારે માત્ર માત્ર ને શું કરવાનું તમારે ખાલી આનો સરવાળો કરી દેવાનો વચ્ચે પ્લસ ટોટલ સત્તાવન પ્લસ તેતાલીસ એ જ મારો જવાબ આવશે શું ત્યારે જ્યારે એક્સ નો ઘન વાય નો ઘન બનતો હોય ને વચ્ચે પ્લસ હોય તો પ્લસ કરી દેવાનું સાહેબ વચ્ચે માઇનસ હોય તો માઇનસ કરી દો ખાસ યાદ રાખજો જુઓ બને છે એક્ એક્સ 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 નો ઘન વાય 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 નો ઘન વચ્ચે માઇનસ છે હું આ બે ની બાદ બાકી કરી નાખીશ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર જાય ઝીરો પોઈન્ટ ઝીરો એક મારો જવાબ આવી ગયો આગળ વધી જાવ પતી ગયો પ્રશ્ન પેન લેવાની જરૂર નથી હાથમાં ઓકે કોઈ કહેતા હોય કે સાહેબ પેન લઈને સમજાવો નહીં નથી સમજાવું બોલો આમ જ સમજાવીશ ને યાર શું કરવા સમજાવું હું પેન લઈને એક્ઝામમાં ટાઈમ છે તમારી પાસે આટલો મેટ અડવાનો ટાઈમ નહોતો રહ્યો જુનિયર ક્લાર્કમાં પ્રશ્ન તમને બધું આવડવું જોઈએ સિમ્પલ શોર્ટકટ ઓકે જો હવે તમે થોડાક અલગ પેટર્નમાં આવીએ આપણે એકસો સત્તાવન ગુણ્યા એકસો સતાવન માઇનસ એકસો તેતાલીસ ગુણ્યા એકસો તેતાલીસ નીચે એકસો સતાવન પ્લસ એકસો તેતાલીસ એકસો ને એક્સ 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 તો સતાવન વર્ગ એકસો તેતાલીસ ને વાય લઈ લોય નો વર્ગ

ક્લિયર થાય છે ગયું ચલો હવે પાછો નવો ક્વેશ્ચન નવી પેટર્ન ઓકે ક્યાં તો આ ટાઈપનો હશે ઉપર જુઓ શું બને છે એકસો ને એ લઈ લો એકસો ઓગણીસ ને બી લઈ લ્યો એ પ્લસ બી હોલ સ્ક્વેર અહીંયા એ માઇનસ બી હોલ સ્ક્વેર વચ્ચે શું છે માઇનસ છે તમે આ ક્વેશ્ચન જુઓ અહીંયા સેમ છે પણ મેં ખાલી એક ચેન્જ કર્યો હે ઉપર તમે જો શું છે એ પ્લસ બી ઉપર આવું બનતું હોય એ પ્લસ બી હોલ સ્કવેર એ માઇનસ બી હોલ સ્કવેર અને ઉપર એ પ્લસ બી હોલ સ્કવેર અને એ માઇનસ બી હોલ સ્કવેર હોય ને ઉપર નિશાની તમારે જોઈ લેવાની બે વચ્ચે નિશાની કઈ છે જો વચ્ચે માઇનસ નિશાની જો વચ્ચે ની નિશાની સંખ્યા ગમે તે હોય જવાબ ચાર જ આવશે સંખ્યા ગમે તે હોય જવાબ ચાર જ આવશે અને જો વચ્ચે જો વચ્ચે પ્લસ ની નિશાની જો વચ્ચે પ્લસ ની નિશાની તો સંખ્યા ગમે તે હોય જવાબ બે જ આવશે સમજ પડે છે હાઈ સર ચિંતુ યાર કોણ ચિંતુ તમે મારું નામ ચિંટુ પહેરું

આવું થોડું ચાલે હા જો હવે આ ટાઈપના ક્વેશ્ચન હું તમને આ ટાઈપના ક્વેશ્ચન હું તમને ફોર્મ્યુલા વગર શીખવાડી દઉં ઓકે ફોર્મ્યુલા વગર જો હું તમને દિમાગ ચલાવતા શીખવાડું આ ટાઈપના ક્વેશ્ચન આ ટાઈપના ક્વેશ્ચન તમે એક્ઝામમાં ઘણી વાર જોયા હશે ને ઇવન લાસ્ટ યર શું કહેવાય બે હજાર સત્તરના ટેટના પેપરમાં એ આ ટાઈપનો ક્વેશ્ચન હતો એક ઓકે સર તો વાંધો નહીવું દેવ કે છે દેવ જો હવે આ ટાઈપના ક્વેશ્ચન આ ટાઈપના ક્વેશ્ચન કરવા હોય તો શું કરવાનું કોઈ ફોર્મ્યુલા યુઝ નથી હે એને તો તમે જુઓ એક્સ પ્લસ વાય બરાબર ત્રેવીસ છે એક્સ વાય બરાબર એકસો છવ્વીસ છે એક્સ નો વર્ગ પ્લસ વાયનો વર્ગ બરાબર ક્વેશ્ચન ઓકે આપણે એવું કીધું કે આપણી બે સંખ્યા છે ને એક્સ પ્લસ વાય એનો સરવાળો ત્રેવીસ થાય છે એનો ગુણાકાર એકસો છવ્વીસ થાય છે એક્સ અને વાયનો તો બે ના વર્ગોનો સરવાળો શોધો યાર તમને છે ને ઘડી આવડવા જોઈએ તમે એવું વિચારો કે એકસો છવ્વીસ ક્યાં આવે મને ચાલો ફટાફટ કયો કોમેન્ટમાં એકસો છવ્વીસ કયા કયા ઘડિયામાં આવશે કોનો કોઈ કઈ બે સંખ્યાનો ગુણાકાર એકસો છવ્વીસ થાય તમે વિચારો મને એવી બે સંખ્યા કયો કે જેનો ગુણાકાર એકસો છવ્વીસ થતો હોય અને પાછું એ ધ્યાન રાખજો એનો સરવાળો ત્રેવીસ થાય એવી બે સંખ્યા તમે વિચારો ને ચાલો ફટાફટ કરો સાચી ચૌદ નવ એવી બે સંખ્યા છે કે જેનો ગુણાકાર તમે જો એકસો છવ્વીસ થશે ચૌદ નવા એકસો છવ્વીસ યાર તમારે એમ ચેક કરે અગિયારના ના ઘડિયામાં કઈ એકસો છવીસ આવે છે નકો બારમાં નહીં તેરમાં નહીં ચૌદમાં હા ચૌદ નવા એકસો છવ્વીસ ચાલો ચૌદ અને નવનો સરવાળો ત્રેવીસ થાય છે બિલકુલ થાય છે પતી ગયો ક્વેશ્ચન આપણી બે સંખ્યા ચૌદ અને નવ જ હશે આપણે ફાઇન શું કરવા એના વર્ગોનો સરવાળો ઓકે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ તો ચૌદનો વર્ગ પ્લસ નવનો વર્ગ એકસો છન્નું પ્લસ એક્યાસી બસો ને મારો જવાબ આવી ગયો ક્લિયર થાય છે આમ બુદ્ધિ ચલાવવાની છે ઓકે કોઈ ફોર્મ્યુલા યુઝ કરવાની જરૂર

મને બે સંખ્યા કયો બોલો જો પાંચ અને બે પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ બે નો વર્ગ કેટલો થાય ચાર પચીસ ચાર ઓગણત્રીસ યાર બહુ સિમ્પલ વિચારવાનું બે ના વર્ગ નો સરવાળો ઓગણત્રીસ આવે તો મારી કોઈ સંખ્યા છ ના હોય કે છ એકલાનો વર્ગ છત્રીસ થઈ જતો હતો તો છ થી નાની જ સંખ્યા હશે ને મારી આવું વિચારવાનું હતું અને તમે જો થી નાની હું ટ્રાય કરું પાંચ પાંચ પછી મારે બે જ લેવી પડે કારણ કે મારે તફાવતે ત્રણ રાખવાનો છે તો મને કન્ફર્મ ખબર પડી ગઈ કે મારી સંખ્યા પાંચ અને બે છે મારે બે નો ગુણાકાર ફાઇન કરવાનો છે તો પાંચ દુ કેટલા થઈ ગયા દસ પતી ગયું ક્યાં જરૂર છે ફોર્મ્યુલાની મન કયો ને ક્યાંય નહીં દસ આન્સર ચાલો નેક્સ્ટ

હજી ક્યાં લેટ થયું છે હજી તો બહુ બધી એક્ઝામ આવવાની છે પોલીસ કોન્સ્ટેબલ પછી પીએસઆઈ પછી ગૌણ સેવા પસંદગી મંડળમાં પાંચ હજાર જેટલી વેકેન્સી આવવાની છે ની ડિવાયસોની આવાની છે આ સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એસએસસી ના ફોર્મ ભરાય છે ની ભરતી આવવાની છે તો ભરતીઓ ચાલુ જ રહેશે અને આ બધી ભરતીઓ તો એવી હોય કે જેમાં મેટ્સ રીઝનિંગ બહુ બધું આવતું હોય તો જો તમારું મેથ્સ રીઝનિંગ સરસ મજાનું હોય તો કેવો ફાયદો થાય યાર હું તો આ પ્લેટફોર્મ પર પહેલી વાર આવી અચ્છા પણ હવે તમે રેગ્યુલર આવશો આ પ્લેટફોર્મ પર હે ને યસ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી આન્સર છવ્વીસ આવશે પતી ગયું હે ને જો ત્રણ અને એક ગુણાકાર ત્રણ અહીંયા એક જ જગ્યાએ થાય

મારે છે ને સીજીએલ એસએસસી ની હું પ્રિપેરેશન કરું છું મેં આગળ એસએસસી સીજીએલની પ્રી ક્વોલિફાય કરેલી છે પણ મેન્સમાં મારું થોડાક માટે રહી ગયું હતું હવે આ વખતે પાછું હું સીજીએલ માટે અટેમ્પ કરીશ પણ મારે મારું ફિક્સ છે એમ કે ભાઈ મારે એની તૈયારી કરવી છે એમ એમ તમારું એક ફિક્સ હશે કે ભાઈ મારે ટેટની તૈયારી કરવી છે તો આપણે જેની તૈયારી કરતા હોય ને એમાં આપણે આપણું હન્ડ્રેડ પર્સન્ટ આપવાનું ઓકે ચાલો તો બધાનો એક ગોલ હશે જેમ તમારો છે એમ મારો છે કંઈક ઓકે

અંશ કેવો છે છેદ કરતા નાનો તો એને કહેવાય શુદ્ધ અશુદ્ધ એટલે કેવો અપૂર્ણાંક કે જેમાં અંશ છે ને એ છેદ મોટો બે બે ના છેદમાં ત્રણ આ શુદ્ધ છે ત્રણ ના છેદમાં બે સત્તર ના છેદમાં પંદર અને અશુદ્ધ કહેવાય યાદ રાખો શુદ્ધ અપૂર્ણાંક નું મૂલ્ય છે ને મૂલ્ય મૂલ્ય હંમેશા એક કરતા નાનો હોય અશુદ્ધ અપૂર્ણાંક નું મૂલ્ય હોય ને એ હંમેશા એક કરતા કેવું હોય મોટું જ હોય ઓકે ચાલો ખાસ યાદ રાખો સાતમા ધોરણમાં બધું છે આવી આવી જાય જાય તમારો બધાનો વારો આવી જાય ચાલો સમજો શુદ્ધ અપૂર્ણાંક એક કરતા નાના જ હશે અશુદ્ધ અપૂર્ણાંક એક કરતા મોટા જ ઓકે બીજા એક અપૂર્ણાંક હોય મિશ્ર અપૂર્ણાંક તો મિશ્ર અપૂર્ણાંક આપણે કઈ રીતના મળશે મિશ્ર અપૂર્ણાંક આપણે કઈ રીતના મળશે અશુદ્ધ અપૂર્ણાંક થી કોઈ અશુદ્ધ અપૂર્ણાંક હોય ને એને તમે મિશ્રમાં કન્વર્ટ કરી શકો જેમ જેમ કે કે અપૂર્ણાંક છે કે ભાઈ તો આ એક એક અશુદ્ધ અપૂર્ણાંક ને મારે મિશ્ર માં કન્વર્ટ કરવું છે ને તો હું શું કરીશ ખબર ઓગણત્રીસ ને સાત વડે ભાગીશ તો સાત ચોક અઠ્યાવીસ શેષ કેટલી એવી એક આને હું આવી રીતના ક્લોકવાઇઝ લખી નાખીશ મતલબ ચાર લખીશ પછી ઉપર એક લખીશ અને નીચે સાત લખીશ ચાર પૂર્ણાંક એકના છેદમાં સાથ આ આ એને આપણે કર્યા મિશ્રમાં કન્વર્ટ અશુદ્ને મિશ્રમાં કન્વર્ટ કર્યા એ મિશ્રને તમને અશુદ્ધમાં કન્વર્ટ કરતા આવડવા જોઈએ તમારે આમાંથી આમાં આવું છે આમાંથી આમાં આવું છે તો તમારે શું કરાય કંઈ ગુણાકાર કરાય સાચ ચોક અને અહીંયા સરવાળો કરાય અઠ્યાવીસને એક ઓગણત્રીસ એટલે ઓગણત્રીસના છેદમાં સાથ મોરો જવાબ આવી જાય સમજ પડે છે આ રીતે તો આટલું તમને આવડવું જોઈએ હવે આવા ટાઈપના ક્વેશ્ચન તમે એક્ઝામમાં બહુ જોયા હશે એકાદો યાર પ્રશ્ન ફિક્સ છે આ ટાઈપનો આવશે જ તમારા ટેટમાં એના કે ભાઈ એને ચડતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવો તમે બહુ બધી ટ્રીકો શીખી હશે પણ અગેને હું અગેન હું કહીશ કે ભાઈ ફરજી ટ્રીકોથી તમે બચો હું તમને એક જબરદસ્ત ટ્રીક શીખવાડું ચડતા ને ઉતરતા ક્રમમાં ગોઠવવાની પહેલાં હું તમને આને બેઝિકથી કરતા શીખવાડું હું તમને ટોટલ બે રીતે શીખવાડીશ એક તમને બેઝિક થી બતાવી દઉં અને પછી હું તમને જબરદસ્ત ટ્રીક શીખવાડું હે કે તમને મજા આવી જશે જોઈને પેલા તો હું સાવ બેઝિકથી તમને કહું તો તમારે ભાગાકાર કરી લેવાય એ સૌથી સીધો રસ્તો છે ભાગાકાર કરી લ્યો પ્રેમથી ઓકે ત્રણ ને પાંચ વડે ભાગો સાહેબ ત્રણ પાંચ વડે ના ભગાય તો પોઈન્ટ લઈ લ્યો ઓકે તો ત્રીસ ભાગ્યા પાંચ થઈ ગયા ત્રીસ ભાગ્યા પાંચ કરો તો પાંચ છ ત્રીસ પોઈન્ટ છ આવ્યો જવાબ ચાલો છ ને સાત વડે ભાગો સાહેબ ના ભગાય પોઈન્ટ લઈ લ્યો ઓકે સાઠ ભાગ્યા સાત થઈ ગયા તો મનમાં ભાગવાનું સાઠ ભાગ્યા સાત તો સાત અઠા છપ્પન પોઈન્ટ આઠ હવે છપ્પન સાહીઠ માંથી છપ્પન કરવાનું ચાર ઉતારી શકો મજા આવે એટલે તો ને થઈ છ ભાગ્યા સાત ના ભાગ ચાલે તો પોઈન્ટ સાત અઠા છપ્પન ચાર શેષ હવે તમે પાછો જીરો ઉતારી દ્યો સાત પંચા પાંત્રીસ

ઝીરો બે 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 એવી રીતના તમે ત્રણ ના છેદમાં નવ કરશો થશે તો આવો જ જવાબ આવશે યાદ રાખો સર પ્લીઝ પ્રોવાઈડ યુવા કોન્ટેક્ટ નંબર બીકોઝ આઈ વોન્ટ સમ ઇન્ફોર્મેશન અબાઉટ લાઈવ કોર્સ હાઉ ટુ ચૂઝ ધી કોર્સ એન્ડ વોટ ઇઝ ધ ફીચર ઓફ લાઈવ કોર્સ टेक युवा टेलिग्राम चैनल यू कैन गॉट नंबर कॉन्टेक्ट नंबर ओके तो सब्सक्राइब युवा उपनिषद टेलिग्राम चैनल बस आप इंग्लिश पूरु चलो तो तभी जो पेला तो आकर नहीं कू हमें तुमने खबर पड़ी थी कि कौन नानू कौन मोटू है ना चलो कौन सा सबसे बड़ा है कौन सा सबसे छोटा है सबसे छोटे वाला है हमारा थ्री बाय फाइव उससे बड़ा है सेवन बाई नाइन और सबसे बड़ा है हमारा फ्रैक्शन सिक्स बाय सेवन तो ये बन जाएगा हमारा आंसर ઓકે ચાલો હવે જો હું તમને બીજી જબરદસ્ત ટ્રીક શીખવાડું ખતરનાક ટ્રીક જેનાથી તમારો જવાબ બહુ સ્પીડમાં આવશે ત્રણ ના છેદમાં પાંચ છ ના છેદમાં સાત સાત છેદમાં નવ તમે સૌથી પહેલા શું કરો ખબર તમે સૌથી પહેલા શું કરો અંશ અને છેદનો ડિફરન્સ લઈ લ્યો અંશ અને છેદનો ડિફરન્સ લઈ લો ઓકે સમજો ડિફરન્સ લઈ લો બે એક

તમારે બે માંથી બે લાવો તો કઈ ના કરવું પડે અથવા તો તમે કહી શકો ગુણ્યા એક કરવો પડે ચલો આવું કહી દો ગુણ્યા એક કરવો પડે તો આપણે શું કરશું ખબર લસા સુધી પહોંચવા માટે જેના વડે ગુણાકાર કરવો પડે ને એ ગુણાકાર આપણે અંશ વડે કરી દેશું મતલબ મતલબ આપણે ગુણ્યા એક અહીંયા નહીં કરીએ આપણે ગુણ્યા એક અહીંયા કરી નાખશું ત્રણ એકા ત્રણ ગુણ્યા બે આપણે અહીંયા કરી નાખશું છ દુ બાર ગુણ્યા એક આપણે અહીંયા કરી નાખશું સાત એકા સાત બસ પતી ગયું જવાબ આવી ગયો સૌથી નાનો ત્રણ એટલે ત્રણ ના પાંચ સૌથી નાનું એટલે એટલે માત્ર જ સેકન્ડમાં જવાબ ગમે ના હોય જ સેકન્ડમાં જવાબ તમને કદાચ આ ન હોય તો સમજો હું હમણાં તમને બતાવું ઓકે બીજી રીત રીતે બીજો ક્વેશ્ચન મતલબ સમજો બે ના છેદમાં ત્રણ છે ત્રણ ના છેદમાં પાંચ છે સાત ના છેદમાં નવ છે નવ ના છેદમાં અગિયાર છે આટના છેદમાં નવ છે હું ફટાફટ અંશ અને છેદનો ડિફરન્સ લઈ લઉં ચાલો ફટાફટ એક બે 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 એક સાહેબ અહીંયા 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 ડિફરન્સમાં એક અને બે જ છે એટલે એનો લસા બે જ આવશે તો એક માંથી બે લાવવા હોય તો બે વડે પણ આપણે બે વડે આનો ગુણાકાર કરશું તો બે દુ ચાર અહીંયા એક વડે તો ત્રણ એકા ત્રણ અહીંયા એક વડે તો સાત એકા સાત અહીંયા એક વડે તો નવ એકા નવ અહીંયા બે વડે તો આઠ દુ સોળ પતી ગયું

આ બધા પૂછાય ગયેલા જ ક્વેશ્ચન છે હે જયારે ડિફરન્સનો લસા નીકળતો હોય ને ત્યારે આ જ અપ્લાય કરાય હે ડિફરન્સ એવો હોય કે જેનો લસા સિમ્પલ રીતે નીકળી જશે ત્યારે આજ અપ્લાય કરાય બહુ ફટાફટ થઈ જશે બહુ ફટાફટ થઈ જશે ચાલો આગળ વધશું જો બસ હવે બીજું એક ક્વેશ્ચન નહીં હે હવે આગળ વધશું આપણે જો નહીં 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 ડિફરન્સ ગમે તે આવે ડિફરન્સ એવો આવો જોઈએ કે જેનો લસા નીકળતો હોય તો આ ટ્રીક કરો હે ને ડિફરન્સ એવો આવે કે જેનો લસા નીકળતો હોય તે ટ્રીક કરો તમજો આ ટાઈપના ક્વેશ્ચન શું કરે અહીંયા બધા વિસમછેદી આપણા છે ને સમછેદી બનાવવા પડે મતલબ બે ચાર સાત ચૌદ અઠ્યાવીસ આનો લસા કેટલો થાય અઠ્યાવીસ થશે બધામાં નીચે અઠયાવીસ લાવવા હોય તો અહીંયા કેટલા વડે ગુણાકાર કરવો પડે ચૌદ વડે એ ઉપર નીચે ચૌદ વડે ગુણો અહીંયા ચાર માંથી અઠ્યાવીસ લાવો તો ઉપર નીચે સાત વડે ઉપર નીચે ચાર વડે ઉપર નીચે બે વડે કોઈના વડે નહીં એટલે શું થઈ જાય એક અને એક ને અલગ રાખો એક પ્લસ ચૌદના છેદમાં અઠ્યાવીસ પ્લસ છેદમાં અઠ્યાવીસ પ્લસ બની ગયા ડાયરેક્ટ અંશનો સરવાળો કરી નાખો ડાયરેક્ટ અંશનો સરવાળો કરી નાખો ચૌદ ને સાત એકવીસ ને ચાર પચીસ ને અશુદ્ધ અપૂર્ણાંક હોય તો ના ચાલે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો ના ચાલે યાર પણ અશુદ્ધ અપૂર્ણાંક હોય ને એના મૂલ્ય તો એક કરતા મોટા જ હોય ને અશુદ્ધ અપૂર્ણાંક આપણે પૂછેય નહીં જોકે શુદ્ધ જ પૂછશે અશુદ્ધ અશુદ્ધમાં ખબર પડી જાય તમારો ખૂબ ખૂબ આભાર આપણી વચ્ચે રિયા મેડમ પણ જોડાયેલા છે જે આપણા યુવા ઉપનિષદ જ ફેકલ્ટી છે રીઝનિંગ બહુ સરસ મજાનું રીઝનિંગ ભણાવે છે તો ખાસ તમે મેડમને પણ વેલકમ કરજો મેડામમાં વલસાડ બ્રાન્ચમાં રીઝનિંગ લે છે અને બહુ સરસ રીઝનિંગ ભણાવે છે મેડમનો વિડીયો પણ છે આપણી ચેનલમાં તમે એ પણ એક વખત જોજો ઓકે ચાલો આગળ વધશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ સમજો આ ક્વેશ્ચન તમે કઈ રીતના સોલ્વ કરો ઘણા બધા વિદ્યાર્થીઓ કહેશે કે સાહેબ અમે તો આમ કરીએ આને અમે અશુદ્ધમાં કન્વર્ટ કરી નાખીએ અગિયાર ચોક ચુમ્માલી ચુમ્માલી ત્રણ સુડતાલી સુડતાલીસ છેદમાં અગિયાર આવું ના કરાય સમજો આને તમારે શું કરાય તમને તમને પેલા તો આ ખબર હોવી જોઈએ તમને પેલા તો આ ખબર હોવી જોઈએ કે તમે છે ને ચાર ત્રણ ના છેદ માં ને તમે આમ અલગ લખી શકો ચાર પ્લસ ત્રણ ના છેદ માં અગિયાર આવું તમે લખી શકો ઓકે એવી રીતના તમે બધાને લખી શકો પણ આપણે લખશું નહીં આપણે થોડો ટાઈમ બગાડશું આપણે જો આપણે શું કરશું આપણે શું કરશું આપણે છે ને પૂર્ણાંક સંખ્યાનો વિવાદ અલગથી કરશું ચાર પ્લસ બે પ્લસ એક ચાર ને બે છ છ ને એક સાત એ સાત થઈ ગયું

જો આ ટાઈપના ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવા જોઈએ તો આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે હંમેશા નીચેથી શરૂઆત કરવી જોઈએ ઓકે તો થેન્ક યુ દીપ આપણે જો પેલા આ ભાગ સોલ્વ કરીએ આ ભાગ હંમેશા નીચેથી શરૂઆત કરીએ તો આ ભાગ કઈ રીતના સોલ્વ થશે તો જો આપણે એક પ્રકારના લસા જ લઈએ છીએ ચાર દુ આઠ આઠ ને એક નવ નવના છેદમાં ચાર થઈ જશે એક પ્લસ ત્રણના છેદમાં એક પ્લસ એક પ્લસ એક ના છેદમાં નવના છેદમાં ચાર ઓકે

એક ના છેદ માં ત્રણ પ્લસ એક એકના છેદમાં તેર ના છેદમાં નવ હવે પાછો નબળો અડતાલીસ તેર તેર ક્યાં જાય ઉપર તેરના મારો જવાબ આવશે બહુ લાંબુ ના જાય યસ અને તમારે આમાં અમુક સ્ટેપ ઉડાડવાના અમુક સ્ટેપ તમને ઉડાડતા આવડવા જોઈએ એટલો મોટો ક્વેશ્ચન તમારે નહીં હોય તમારે અહીં સુધીનો જ હશે એક સ્ટેપ અહીંયા ઓછું હોય તમારે કદાચ ટેટમાં પૂછાય તો અને તમને ખાસ કરીને સ્ટેપ ઉડાડતા આવડવા જોઈએ મતલબ કે તમે આ સ્ટેપ પછી મતલબ તમે ડાયરેક્ટ છે આ છે આ આ આ સ્ટેપ ઉડાડી શકો તમે આ સ્ટેપ પછી ડાયરેક્ટ આ લખી શકો તમને ખબર છે કે ભાઈ ચાર દુ આઠ ને નવ ના છેદમાં ચાર થશે આ ચાર અહીંયા ઉપર ગુણાવવાના જ છે અને જગ્યાએ કે ડાયરેક્ટ ચાર ના છેદમાં નવ જ લખી નાખો ને તો એવા અમુક સ્ટેપ તમને ઉડાડતા આવડવા જો આની બીજી પણ મેથડ છે અને બીજી મેથડમાં અમુક બધી કન્ડિશન હોય કે અહીંયા આ હોવું જોઈએ નહીં આમ હોવું જોઈએ ને તેમ હોવું જોઈએ ને એવા પ્રશ્ન આપણે પૂછાય નહીં એવા પ્રશ્ન માં પૂછાય એટલે એ આપણે કરશું નહીં ઓકે એની કરતાં આપણે બેઝિકથી શીખી લેશું થી આપણે કરતા આવડવું જોઈએ આ ક્વેશ્ચન તમે જોવો મસ્ત ક્વેશ્ચન છે ત્રણના છેદમાં ચાર ગુણ્યા ત્રણ એકાદ ત્રણ ત્રણ એક ચાર ચારના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ એકાદ ત્રણ ત્રણને બે પાંચ પાંચના છેદ માં ત્રણ ગુણ્યા પાંચ એકા પાંચ પાંચમાંથી બે જાય તો ત્રણ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા સાત એકા સાત સાત ને છ તેર તેરના છેદમાં સાત આ તો તમને ભાગ બધા સોલ્વ કરતા આવડતા જશે આવી રીતના તેર એકા તેર તેર માઇનસ બાર એટલે એક તો એકના છેદમાં તેર સર કેન યુ યુ રિપીટ ઇટ વન્સ અગેન આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ યસ આઈ કેન રિપીટ આઈ કેન રિપીટ વન્સ અગેન જો નવ ઓકે ચાર દુ આઠ પ્લસ એક એટલે નવ નવના છેદમાં ચાર આવે ને તો હું આની જગ્યાએ નવના છેદમાં ચાર મેં લખી દીધું એકના છેદમાં નવના ચાર આ છેદનો છેદ હોય નહીં અંશમાં ચેલો જાય તો ચોગળો છે ને એ ઉપર ગુણાઈ જાય ચાર એકા ચાર ઓકે તો એક પ્લસ 4 ના છેદમાં નવ થઈ ગયું મતલબ આખાનું શું થઈ ગયું ચાર ના હવે તમે જુઓ એક પ્લસ પાછું આના જેવું આવ્યું તો આપણે પાછું સોલ્વ કરીએ નવ એકા નવ નવ ચાર તેર તો એ થઈ ગયું તેર ના છેદમાં એની જગ્યાએ પાછું એક ના છેદ માં તેર ના છે ઉપર તો નવ એકા નવ તો નવ ઉણાય જાય તો એક ના છેદ માં તેર નું શું થઈ ગયું નવ ના તેર થઈ ગયું હવે ત્રણ પ્લસ નવ તેર આવ્યું તેર તેરી ઓગણ ઓગણચાલીસ નવ કેટલા થઈ ગયા અડતાલીસ

ચાર એકા ચાર ચાર માંથી એક જાય તો ત્રણ ત્રણ ના છેદ માં ચાર છેદમાં બે બે ના છેદમાં ચાર ત્રણ ના છેદ માં ચાર પછી શું આવશે ચારના છેદમાં પાંચ પાંચના છેદમાં છના છેદ સાત સાત ના આઠના છેદમાં નવ નવના છેદ દસ ડોટ 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 પંચાણું છેદમાં છન્નું છન્નું છેદમાં સત્તાણું સત્તાણું છેદ માં નવાણું માં સો એનો મતલબ કે પેલા પદ નો છેદ બીજા પદ નો અંશ એ હંમેશા સરખો હશે એટલે ઉડી જશે તો બચશે શું એક ના છેદમાં સો બધું વચ્ચે ઉડી જશે ઓકે તો દશાંશ ના છે ને ત્રણ પ્રકાર છે આપણે ઓલરેડી ત્રણે ત્રણ પ્રકાર જોઈ ગયા છીએ એક આપણો શાંત દશાંશ જે આપણે કીધું હતું તેમ એક આપણો અનંત આવૃત દશાંશ જે આપણે કીધું તેમ અનંત આવૃત દશાંશ ઓકે અને એક આપણો અનંત અનાવૃત અનંત આવૃત્ત કોને કહેવાય અનંત અનાવૃત કોને કહેવાય સમય સંખ્યાના દશાંશ હોય શાંત હોય ને અનંત આવૃત્ત હોય અને અસમય સંખ્યાના દશાંશ હોય અનંત અનાવૃત હોય અનંત અનાવૃતમાં હંમેશા કંઈક રિપીટ નહીં થાય શું કહે અલગ અલગ આવશે પણ રિપીટ નહીં થાય બરાબર અનંત સુધી થશે ને રિપીટ નહીં થાય અનંત આવૃત્તમાં અનંત સુધી જ અને રિપીટ થશે જેમ કે પોઈન્ટ તન 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 પોઈન્ટ ચાર 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 પોઈન્ટ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ આ બધા અનંત આવૃત કહેવાય ને શાંતમાં તો અનંત સુધી જ ના આવે શાંત પડી જાય ઓકે અને આપણે મેઇન જે ભણવાનું થાય ને એ આવૃત્ત દશાંશ ભણવાનું થાય આ નવમા ધોરણનો ટોપિક છે નાઇન્થનો એને નાઇન્થ સ્ટાન્ડર્ડનો ટોપિક છે પણ આપણે ભણી લઈએ છીએ ઓકે કદાચ આવી જાય તો એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે અને બીજી બધી એક્ઝામ માટે બહુ કામનું છે આ એટલે કદાચ ટેટ વાળા પૂછી દે આમાંથી કોઈ ક્વેશ્ચન તો ચાલો આપણે તમને બતાવી દઈએ પ્રશ્ન છે ઓકે આવૃત દશાંશ આવૃત દશાંશ ને પેલા તો દર્શાવાય કઈ રીતે તમે જો બાર હું કરી દઉં તો આનો મતલબ થાય ઝીરો પોઈન્ટ સાત 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 આ રિપીટ થાય છે તમને આવડવું શું જોઈએ તો તમને આવૃત દશાંશ ને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરતા આવડવા જોઈએ ઝીરો પોઈન્ટ સાત બાર ને અપૂર્ણાંકમાં શું લખાય તો આને અપૂર્ણાંકમાં લખાય

તલાટી માટે બિલકુલ કામ લાગશે જીરો પોઈન્ટ ચારસો તોતેર ને એની ઉપર બાર છે તો આનો મતલબ એવો થાય કે જીરો પોઈન્ટ ચારસો તોતેર ચારસો તોતેર ચારસો તોતેર રિપીટ થાય છે તો પોઈન્ટ પછી ચારસો તોતેર છે તો એ લખો અને ત્રણ આંકડા છે તો નીચે ત્રણ નવડા મૂકી દો સમજ પડે છે આવું હોય જીરો પોઈન્ટ સાત આઠ ચાર ત્રણ આવું છે તો પોઈન્ટ પછી ચાર આંકડા છે તો સાત આઠ ચાર ત્રણ લખો અને પછી નીચે ચાર નવડા મૂકી દો ઓકે જે દોડતા હોય તો તમે ઉડાડી શકો છો

ચાલો હું જ લખી દઉં છું શું કર્યું અરે યાર કરું અહી એના ઉપર બાર નહીં બાદ કરવાનો હવે ખાસ ધ્યાન રાખજો કે નીચે શું આવશે તો પોઈન્ટ પછી જેટલા અંક ઉપર બાર હોય એટલા નવડા કરી દેવાના એક અંક ઉપર બાર છે તો એક નવડો કરી દીધો જેટલા અંક ઉપર બાર ના હોય એટલા મીંડા કરી દેવાના એક અંક ઉપર બાર નથી એક મીંડો કરી દીધો એટલે જવાબ શું આવી જશે પિસ્તાલીસ માંથી ચાર જાય તો એકતાલીસ એમાં નહીં હું તો તમને હજી એક એક્ઝામ્પલ બતાવું છું ઝીરો પોઈન્ટ એકસો ત્રેવીસ ત્રણ ઉપર નવડો બે મીંઢા જેટલા ઉપર બાર હોય એટલા નવડા જેટલા ઉપર બાર ના હોય એટલા મીંડા તો કેટલા થઈ જશે એમ એકસો અગિયાર ના છેદમાં નવસો હજી એક શીખવાડું તમને ચાલો ચારસો છપ્પન અને છપ્પન ઉપર બાર તો ચારસો છપ્પન માઇનસ ચાર ઉપર બાર નથી તો ચાર બાદ કરો બે આંકડા ઉપર બાર છે તો બે નવડા એક આંકડા ઉપર બાર નથી તો એક મીંડુ આનો જવાબ આવશે ચારસો બાવન છેદમાં નવસો નેવું છેદ હજી ઉડતા છે તો ઉડાડી દેવાના ઓકે તો આઈ થિંક તમને હવે ક્લિયર થઈ ગયું હશે શું કરવાનું છે એ ઓકે હવે તમે જુઓ આ ક્વેશ્ચન પોઈન્ટ અગિયાર ઉપર બાર પ્લસ પોઈન્ટ બાવીસ ઉપર બાર તો આને શું લખાય અગિયારના છેદમાં નવાણું શું લખાય બાવીસ ના છેદમાં નવાણું ગુણ્યા કેટલા પ્લસ બાવીસ કેટલા થશે જશે તો જવાબ આવશે બાવીસ ઓકે સર તમે શીખ્યું હંમેશા યાદ રહીશો થેન્ક યુ સો મચ થેન્ક યુ દીપ એક જ મિનિટ મેં માઈક ચેન્જ કરી લઉં છું એને ત્યાં સુધીમાં તમે રિવિઝન કરો ચાલો આ એકવાર જોવો બધા અવૃત્ત છે ને શાંતિથી Hola, ¿Habéis you una vez, weiss? ¡Claro! auto? ¡Claro! ¡Yo! ¿Tú? આમાં અમુક બેઝિક નિયમો આપણે શીખતા જશું ને ભણતા જશું જો જ્યારે તમે બ્રેકેટ જો ને ત્રણ ની ચાર ઘાત અને બ્રેકેટ ની બે ઘાત તો બ્રેકેટ હોય ને તો આ બે નો ગુણાકાર થઈ જાય મતલબ ત્રણ ની ચાર ગુણ્યા બે એવી રીતના ભાગ્યા જ્યારે બ્રેકેટ ના હોય ને તો જો આ ત્રણ ઘાત છે ને આ બે ની ત્રણ ઘાત કરી દેવાની તો બે નો ઘન કેટલો થઈ જાય આઠ તો ત્રણ ની આઠ ઘાત આવી રીતના ચાર દુ આઠ તો ત્રણ ની આઠ ઘાત ભાગ્યા ત્રણ ની આઠ ઘાત ત્રણ ની આઠ ઘાત ને ત્રણ ની આઠ ઘાત વડે ભાગો તો જવાબ શું આવશે એક જ આવશે સરખા ને સરખું વડે સરખા વડે ભાગો તો એક જ જવાબ આવે ઓકે ચાલો ક્લિયર આગળ આગળ તો અહીંયા બે માં બ્રેકેટ છે એટલે ઘાત ગુણાકાર થશે તન ચોક બાર તો બે ની બાર ઘાત ભાગ્યા બે તેરી છ તો બે ની છ ઘાત ની બાર ભાગ્યા બે ની છ એટલે બે ની બાર માઇનસ છ બે ની છ ભાગાકાર હોય આધાર સરખા હોય તો ઘાતની બાદ બાકી થાય બધાને ખબર હશે ને અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય બેની છ ઘાત કરો કેટલો આવે જવાબ ચોસઠ આવે કે બેની પાંચ ઘાત બત્રીસ થાય ચાલો હવે આપણે બે નિયમ ભણશું એકની ગમે એટલી ઘાત કરો જવાબ એક જ આવશે કોઈ પણ ની ઝીરો ઘાત કરો જવાબ એક જ આવશે ને એક ને કેટલા થઈ જાય બે એકની ગમે એટલી ઘાત કરો એક જ જવાબ આવશે કોઈ પણ ની ઝીરો ઘાત કરો જવાબ એક જ આવશે એટલે એક ને એક બે ઓકે તો આને કરણી સંખ્યા કહેવાય અને કર્ણી સંખ્યા કહેવાય કર્ણી સંખ્યાને તમારે ઘાત ઘાતાંકમાં ફેરવવા હોય તો શું કરાય યાદ રાખો અહીંયા એક્સની બાર ઘાત તો છે જ ને તો બાર આમ લખવાના અહીંયા જે હોય ને અહીંયા તગડો છે તે તગડો અહીંયા નીચે આવી જાય હંમેશા યાદ રાખો તગડો ક્યાં આવી જાય નીચે આવી જાય ગુણ્યા એક્સની છ ઘાત તો છે ને અહીંયા તો સાહેબ કાંઈ નથી તો કાંઈ નીચે ના આવે ને નહીં કાંઈ ના આવે ને ત્યારે બગડો હોય વર્ગમૂળ હોય ને કાંઈ ના હોય ત્યારે એ નીચે બગડો આવી જાય સમજ પડી અહીંયા બાર ભાગ્યા ત્રણ એટલે એક્સની ચાર ઘાત ગુણ્યા છ ભાગ્યા બે એટલે એક્સની ત્રણ ઘાત આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો તો એક્સ ની ચાર પ્લસ ત્રણ ની સાત ઘાત છે ને પેલા આ સોલ્વ કર નાખે ઉતાળોમાં આવે ને પેલા ગુણાકાર ક્યારેય સોલ્વ ના કરે પેલા ભાગાકાર જ સોલ્વ કરવાનો પેલા શું સોલ્વ કરવાનું ભાગાકાર હેલા શું સોલ્વ કરવાનું ભાગાકાર તો એક્સ થી સાત ઘાત ભાગી એક્સ થી ચાર ઘાત તો એક્સ ની સાત માઇનસ ચાર

હું આને એમ નમ રાખું વર્ગમૂળમાં એક્સ હવે એકસો ચુમાલીનું વર્ગમૂળ કેટલું થાય બાર બરાબર એકવીસ ના છેદમાં હવે તમે જુઓ આ બારને પહેલી સાઈડ લઈ જાઓ ને એવું બધું શું કરવા કરવું જોઈએ તમને આ ખબર હોવી જોઈએ એમ નીચેવાળાના છેદ નીચેવાળા સાથે ઉડે આવી રીતના બાર તેરી છત્રી ત્રણ છતાં એકવીસ તો વર્ગમૂળમાં એક્સ બરાબર સાત આવ્યા ને તો એક્સ બરાબર કેટલા થઈ જાય સાતનો વર્ગ થઈ જાય એક્સ બરાબર સાતનો વર્ગ સાતનો વર્ગ કેટલો થાય ઓગણપચાસ થઈ જાય મારો જવાબ આવશે ઓગણપચાસ કઈ તું મારો જવાબ આવશે ઓગણપચાસ ક્વેસ્ટન માર્ક ની એકના છેદમાં ચાર ક્વેશ્ચન માર્ક ની ત્રણ ના છેદમાં ચાર ઘાત ક્વેશ્ચન માર્કમાં તમને મજા ના આવે તો એની જગ્યાએ ઘડીક વાર એક્સ લખી નાખાય જયારે આવું કઈક આવે ને ક્વેશ્ચન માર્ક ને તમને ન મજા આવતી હોય તો એની જગ્યાએ એક્સ લખી નાખો આગે મૂંઝાવાનું બરાબર અડતાલીસ વાત હા શું કરો છેદમાં વેસ્ટન માર્ક ની છેદમાં ચાર ઘાત હવે એક્સ ને તમે અહીંયા લઈ આવો તો ગુણાકારમાં આવી જાય તો એક્સ ની એકના છેદમાં ચાર ઘાત ગુણ્યા ની છેદમાં ચાર ઘાત બરાબર કેટલા થઈ જાય અડતાલીસ આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો એક્સની એકના છેદમાં ચાર પ્લસ ત્રણ છેદમાં ચાર બરાબર કેટલા અડતાલીસ હવે સમજો અહીંયા સમ છેદી બની ગઈ એકના છેદમાં ચાર પ્લસ છેદમાં ચાર એટલે ચાર છેદમાં ચાર તો એક્સની એક ઘાત બરાબર અડતાલીસ ની એક ઘાત બરાબર અડતાલીસ એટલે એક્સ બરાબર અડતાલીસ ક્વેશ્ચન માર્ક બરાબર મારો જવાબ શું આવશે મસ્ત ક્વેશ્ચન છે તમે રાખો મેં તમને આ શીખવાડ્યું અહીં છ ની સાત ઘાત છે અહીં તગડો છે તો તગડો નીચે આવી જાય અહીં છ ની છ ઘાત છે તગડો છે તો તગડો નીચે આવી જાય આ સરખા વચ્ચે ગુણા કરતો ઘાતનો સરવાળો બેના છેદમાં ત્રણ પ્લસ સાતના છેદ એમ આ નીચે આ ભાગાકારમાં છે તો ત્યાં બાદ બાકી થઈ જશે માઇનસ છ ના છેદમાં ત્રણ ઓકે એક સાથે સોલ્વ કરી દો હવે શું થઈ જશે છની આ બધા સમ છે જો આટલા માટે મેં છેદ ના ઉડાવડા તો બે સાત નવ નવમાં છ જાય તો ત્રણ તો છ ની ત્રણના છેદમાં ત્રણ એટલે છ ની એક ઘાત એટલે છ પોતે મારો જવાબ આવી ગયો આ ટાઈપના ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે આપવા બે નો ઘન અને એની એક ઘાત બરાબર ચોસઠ છે તો એક્સ બરાબર પેલા તો બે નો ઘન કેટલો થાય આઠ તો આઠની એક્સ ઘાત બરાબર ચોસ જ્યારે પણ તમારે જે શોધવાનું હોય એ એક્સ શોધવાનો છે હે અહીંયા એક્સ શોધવાનો છે ઘાતમાં છે તો તમારે શું કરાય ખબર અહીંયા આધાર સરખા કરી નાખે અહીંયા આઠ છે આધારમાં તો અહીંયા આઠ લાવો ચોસઠ એટલે આઠની કેટલી ઘાત કરવાથી આવે તો આઠનો વર્ગ કરવાથી આવે ઓકે આધાર સરખા થઈ ગયા વચ્ચે બરાબર છે તો ઘાત સરખી હોય મતલબ એક્સ બરાબર કેટલા હોય તે હોય જ્યારે ઘાત ફાઇન કરવાની હોય ને ત્યારે આધાર સરખા કરી નાખવાના હંમેશા જેમ કે આ ક્વેશ્ચન તમે જુઓ તો ઘાત સરખી એટલે એક્સ ના છેદ માં પાંચ ઘાત બરાબર કેટલા બે એક્સ બરાબર કેટલા આવી ગયા પાંચ દુમત આ ટાઈપના ક્વેશ્ચન છે ને ઓપ્શનથી સોલ્વ કરી લે બહુ ફટાફટ થાય હું પહેલા તમને ઓપ્શન વગર શીખવાડું પછી ઓપ્શનથી કેમ કરવા હું તમને એ બતાવું કે પહેલા આપણે ઓપ્શન વગર શીખીએ તો ઓપ્શન વગર શીખવું છે તો અહીંયા વર્ગમૂળ છે આ વર્ગમૂળને તમારે કાઢવું હોય ને તો આ સાઈડ વર્ગ થઈ જાય બે સાઈડ વર્ક કરો તો આ વર્ગમૂળ નીકળી જાય તો સાઈડ વર્ક કરવો પડે દસ પ્લસ ઘનમૂળમાં એક્સ બરાબર ચારનો વર્ગ કેટલો થઈ જાય સોળ હવે દસ છે પેલી સાઈડ જાય તો માઇનસ દસ થઈ જાય ઘનમૂળમાં એક્સ બરાબર સોળ માઇનસ દસ માંથી દસ બાદ કરો તો કેટલા આવ્યા છ અહીંયા ઘનમૂળ છે ને તો એ તમે બે સાઈડ ઘન કરો અથવા તો તમે અહીંથી ઘનમૂળ કાઢો તો પહેલી સાઈડ ઘન થઈ જાય તો એક્સ બરાબર નો ઘન એટલે જવાબ કેટલો આવી ગયો બસોનું પણ આવો ક્વેશ્ચન તમારે આવી રીતના કરાય આ તો મેં તમને ખાલી એમનામ બતાવ્યું આવી રીતના ના કરાવીએ આપણે કેમ કરશું ઓપ્શનથી આપણે નીચે ચાર ઓપ્શન આપ્યા હશે ને યસ સર બિલકુલ આવી આ ચાર મારા ઓપ્શન છે મારે એક્સ ક્યાં છે મારો મારો એક્સ અહીંયા છે સમજો એક્સ નું ઘનમૂળ છે ને અહીંયા ઘનમૂળમાં એક્સ છે તો મને અહીંથી આટલી ખબર પડે કે મારો જે જવાબ આવશે ને એનું ઘનમૂળ તો નીકળવું જ જોઈએ મારો જે જવાબ આવશે ને એનું ઘનમૂળ તો નીકળવું જ જોઈએ મતલબ આમાંથી તમે જોઈ લો પૂર્ણ ઘન સંખ્યા કઈ છે એકસો પચીસ છે બસો પચીસ છે નહીં બસો છપ્પન છે નહીં બસો સોળ છે હા આ પાંચ નો ઘન છે આ છ નો ઘન છે આ બી તો કોઈના ઘન જ નથી બે ઓપ્શન તો મારા પ્રેમથી એમને એમ નીકળી જાય સમજ પડે છે બે ઓપ્શન મારા પ્રેમથી એમને એમ નીકળી જાય તો મારો જવાબ ક્યાં તો એકસો પચીસ આવે ક્યાં તો બસો સોળ આવે હું અહીંયા તમે જો એકસો પચીસ મૂકું તો એકસો પચીસ તો ઘનમૂળ પાંચ થાય અને દસ માં પછી પાંચ એડ કરું તો પંદર પંદર નું વર્ગમૂળ નીકળે નહીં એટલે આ જવાબ આવે નહીં એટલે આ જવાબ આવતો હશે બસો સોળ નું ઘનમૂળ છ થાય દસ માં છ એડ કરું તો સોળ અને સોળ નું વર્ગમૂળ ચાર થાય એનો મતલબ કે આ મારો તો તમારે આ રીતના ઓપ્શન થી કરવા જોઈએ આ ક્વેશ્ચન ચાલો છેલ્લો ક્વેશ્ચન છે ને પછી આપણે લેક્ચર પૂરો કરીએ આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછે ને આને તમને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કે તમે હું તમને એક બહુ જબરદસ્ત ટેકનિક શીખવાડું ને તમે ખાલી જુઓ બહુ જબરદસ્ત ટેકનિક છે તો હું સંખ્યા થોડીક મોટી લખી લઉં આપણો છેલ્લો ક્વેશ્ચન આજના લેક્ચરનો પછી આપણે મળશું આવતી આવતી કાલે આપણે મળશું ચાલો અહીં ધ્યાન આપો અવાજ હજી નથી આવતો ના હોય તો તો બધા નાખીએ મને અવાજ ના આવતો હોય તો આવે છે ને અવાજ આવે છે યાર બિલકુલ આવે છે આવે છે ને આવે જ છે ચાલો તમે અહીંયા આ ટાઈપનો ક્વેશ્ચન તમારે કરવો છે તો શું કરવું જોઈએ અહીંયા જે દેખાય ને તમને બાર ચાર ત્રણ છ એનો લસા લઈ લો બહુ જબરદસ્ત ટ્રીક શીખવાડું છું ચાર ત્રણ છ નો શું લઈ લસા ચાર ત્રણ છ નો લસા તો કેટલો આવશે બાર બાર હવે તમે એવું વિચારો હવે તમે એવું વિચારો કે આમાંથી આમાંથી બાર લાવવા છે તો કેના વડે ગુણવા પડે મતલબ ચાર માંથી બાર લાવવા હોય તો ત્રણ વડે ગુણવા પડે ત્રણ માંથી બાર લાવવા હોય તો ચાર વડે ગુણવા પડે છ માંથી બાર લાવવા હોય તો બે વડે ગુણવા પડે હે ને એ લખી લીધું કે ભાઈ બાર લાવવા હોય તો આટલા વડે ગુણવા પડે હવે શું કરો તમે અંદરની સંખ્યા લખો ત્રણ બે અને પાંચ તમે જોયો કે ભાઈ ચાર માંથી બાર હોય તો ત્રણ વડે ગુણવા પડે ને તો જેના વડે ગુણવા પડે ને એટલી ઘાત કરી દેવાની ઘાત વડે ગુણવા પડતા હતા તો બે ની ચાર ઘાત બે વડે ગુણવા પડતા હતા તો પાંચની બે ઘાત સમજ પડી સમજ પૈડી શું કર્યું પેલા તો ચાર ત્રણ છ નો લસા લઈ લીધો બાર પછી જોઈ લીધું કે ભાઈ બાર લાવવા માટે ત્રણ વડે ગુણવા પડે તો ત્રણ ની ત્રણ ઘાત કરના બાર લાવવા માટે ચાર વડે ગુણવા પડે તો બે ની ચાર ઘાત કરનાખે

તો ફાઇનલી 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 અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ આપણે આજે પાંચ ચેપ્ટર છ ચેપ્ટર ના થયા એની માટે માફ કરજો પણ આપણે લઈ આપણે પાછા મળશું આવતીકાલે પૂરું નહીં થાય પરમ દિવસે પાછા મળશું પરમ દિવસે થોડું ભણાવી દેસું શું કરવા ટેન્શન લેવાનું તો અહીંયા આપણે આજનો સેશન એન્ડ કરીએ છીએ લસાગુસા આપણે કીધું તેમ કે ભાઈ પછી લેશું લસાગુસ્સામાં બધા પ્રશ્નો મારે તમને કરાવવાતા પણ આજે ટાઈમ મળ્યો નહીં આપણે આવતીકાલે તમને ભણાવી દેસુ ઓકે બાકી આપણા યુવા ઉપનિષદના પુસ્તકો તમે પરચેસ કરી શકો છો આપણી આ બુક બહુ જબરદસ્ત રહી આ બુક પણ તમે ખાસ પરચેસ કરજો ને એપ્લિકેશન પણ તમે વિઝિટ કરજો અહીંયા હું લેક્ચર મારો પૂરો કરું છું બાકી તમારો કોઈ પ્રશ્ન આવે તો મને કહો ફટાફટ એટલે આપણે જઈએ થેન્ક યુ સો મચ સર વેલકમ બધાને આટલું ઈઝી ઇઝીમેન્ટ્સ કરાવ્યું ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુ સો મચ થેન્ક યુ તમને પણ આજ જ ટાઈમ રહેશે આવતીકાલે બધાએ પાંચ વાગે આવવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓને લઈને આવવાના છે સોલ્યુશન જ હોય છે ને યસ એકદમ સાચી વાત આપણું સોલ્યુશન એકદમ પરફેક્ટ ને બધા કરતા પહેલા આપી દીધું આપણે વોધરા બ્રાન્ચ પર આવો ત્યાર બધી બ્રાન્ચ પર હું કઈ રીતને પહોંચીશ મારે આવું છે બધી બ્રાન્ચ પર પણ ક્યારેક ક્યારેક એકા એકાદી વાર આવશું એમ સાયરી કોને આવડે બિલકુલ ના બિલકુલ ના બોલાય સાયરી ટકાવારીમાં પ્રોબ્લેમ ટકાવારીમાં જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય આપણે જોઈ લેશું કાલનો સેમ છે આઠ વાગ્યાનો સોરી 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 પાંચ વાગ્યાનો મોડલ પેપર ક્યાંથી મળશે તમે યુવાની ટેલિગ્રામ ચેનલ વિઝિટ કરો તમને બધું જોવા મળી જશે ક્યાંથી શું લેવું એ નંબર ઉપર કોલ કરો કાંઈ પ્રોબ્લેમ હોય તો ઓકે અરે સર આવશું ચાલો તો મળીએ મળીએ આવતીકાલે બાય બાય ટાટા યુ